नमस्कार विद्यार्थी मित्रों, पर एक बार आप આજ કેમ તમને આટલો હસવો આવે? શાયરી કહેવાની છે એટલે ફટાફટ બધા આવી ગયા છે અહીંયા. એક વખત અવાજ કમ્પ્લીટ આવતો હોય તો ઓકે લખીને મોકલી આપજો. ઓડિયો વિડિયો મિત્રો જરા કન્ફર્મેશન જરા આપજો કે ઓડિયો વિડિયો બંને ક્લિયર છે. ઓકે લખીને મોકલી આપજો બધાય. ઓકે ફટાફટ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ગુડ ઇવનિંગ. શુભ સાંજ. કે મેં ગુજરાતીમાં લખ્યું ને એટલે હવે મારો વિદ્યાર્થી હશે ગુજરાતીમાં લખવાવાળો. જય હો ફિઝિક્સ. આવી ગયા છે આપણે ઇન્ફિનિટી મોજ આવી ગયા છે. હવે મોજ આવી જાય. યસ ફટાફટ ફટાફટ ઓકે લખીને મોકલી આપો. જો વોઇસ કમ્પ્લીટ આવતો હોય, અવાજ બરાબર આવતો હોય તો એક વખત ઓકે લખીને મોકલી આપો. આજે આપણે બહુ વધારે પ્રશ્નો કરવાના છે. ડન. એક્ઝેક્ટ બરાબર 65 કરતા પણ વધારે પ્રશ્નો કરશું. આપણી પાસે 192 આઈ થિંક 192 છે. ભલે 11 વાગી જાય. યસ યસ. ઓકે ઓકે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. સાયરી આજે આવી જશે. આજે 500 નહીં થાય તો એ સાયરી આવી જશે. અરે સાયરી પણ 500 કરી નાખો. યસ. ફટાફટ હજી આવ્યા છો તો શેર કરી દેજો. આપણી પીપીટી ક્યારે મૂકશો બેન? આજે મૂકાઈ ગઈ છે. યસ. એપ્લિકેશન પર તમે ચેક કરી લેજો. એપ્લિકેશન પર ઓલરેડી આવી ગઈ છે પીપીટી આપણી. એમાં ફ્રી મટીરીયલ ની અંદર તમે પીપીટી ઓલા પીડીએફ ડાઉનલોડ કરી શકશો. હા. ગુડ ઇવનિંગ સરજી. ગુડ ઇવનિંગ તમને પણ. ચાલો તો શરૂ કરીએ. સાહેબ આજે વ્યારા લેક્ચર લીધેલો હતો તો મેં કીધેલું કે ભાઈ વ્યારાની જો કોમેન્ટો આવશે ને તો કાલનો લેક્ચર લેવાનો. કોમેન્ટ આવી ગઈ છે. ઓકે વ્યારા. જયભાઈ ગામિત. વ્યારા વ્યારા સર. બરાબર છે. આજે તો શાયરી કેવી જ પડશે મણિરાજ બારોટ ના. હમ એમ હાલે ભાઈ એ તો ગયો ભાઈ. ચલો વધારે મિત્રો સમય પસાર ન કરતા આપણે શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ દરેક વિદ્યાર્થીઓ આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવી. કારણ કે આ પ્રકારના જે પણ આપણા બધા મેગા લેક્ચર થાય છે, લાઈવ લેક્ચર થાય છે, તો એની પીપીટી પ્લસ તો કે રોજે રોજે આપણા કરંટના જે મેગા લેક્ચર થાય તેમની પીપીટી પણ આપણી તો કે આપણી એપ્લિકેશન ઉપર છે. તો દરેકે દરેક વ્યક્તિઓ સૌથી પહેલા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી. યસ. અત્યારે ઓફર ચાલી રહી છે કે કોઈ પણ પુસ્તક પર 50% ઓફ ની ઓફર ચાલી રહી છે. અને આ ઓફર માત્ર 14 એપ્રિલ 2023 માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની નીચે દર્શાવેલી શાખા પર તમે આપી શકશો. જેમ કે ઘણી બધી જગ્યાએ અડાજણ, વરાછા, કતારગામ, વ્યારા, માંડવી, વલસાડ, ચીખલી, ધરમપુર, વાંસદા અને ગાંધીનગરમાં તમે કોઈ પણ જગ્યાએ 14 તારીખના રોજ. 14 તારીખ શું છે સાહેબ? 14 તારીખે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ હોવાના કારણે તમને 50% ઓફ આપવામાં આવે છે કોઈ પણ પુસ્તક. ચલો આ ટેબ્લેટ વાળા નહોતા એમ કે છે. હેલો સર, ટેબ્લેટ વાળો હું નહોતો. આપવું હોય તો આપી દો. અચ્છા પેલી ટેબ્લેટ ટેબ્લેટ યાદ રાખવાની. ઓકે ઓકે. જે પ્રમાણે મિત્રો તમને વાત કરી પ્રમાણે આપણી એપ્લિકેશન ઉપર તો કે આપણો જે સામાન્ય વિજ્ઞાનનો જે કોર્સ જે છે એ પણ અવેલેબલ છે. બરાબર છે. એ પ્રમાણે ઘણા બધા કોર્સો પણ તો આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. અને 15 પગલા શિક્ષકના એની અંદર પણ તમે ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકો છો, ઓફલાઈન ટેસ્ટ પણ આપી શકો છો. ઓનલાઈન ટેસ્ટ માટે અહીંયા બધું શેડ્યુલ આપેલું છે તમને. અત્યાર સુધી જે આપતા હોય એને ખ્યાલ જ હશે બધી. ચાલો તો કાલે આપણે 112 સુધી આઈ થિંક સવાલો ક્લિયર કર્યા હતા. આજે કન્ટિન્યુ 113 થી ચાલુ કરવાનું છે. પણ આજે નોંધ કરતા જજો. હું તમને આજે એક ટ્રીક આપી દઉં કે ભાઈ નોટબુક કે કોરું કાગળ રફ કામ કોઈ પણ લઈ લેજો. તમારો એક પ્રશ્ન સાચો પડે એટલે આ રીતે લીટો કરી નાખવાનો, બીજો સાચો પડે, ત્રીજો, ચોથો, પાંચમો પડે એટલે આ રીતે કરી નાખવાનો. આવા તમારી પાસે જેટલા થશે એટલે છેલ્લે તમારે સ્કોર આપવામાં વાંધો નહીં આવે. કેમ કે આપણે અડધેથી ચાલુ કરીએ સાહેબ, એટલે 1 થી 50 કે 1 થી 60 એવી રીતે નથી. તો તમે આવી રીતે ક્યાંક બાજુમાં રફ કામ કરતા જશો તો તમને ખ્યાલ આવશે કે તમારા કેટલા પ્રશ્ન સાચા પડ્યા. આપણે સાચાની ગણતરી કરવાની છે, ખોટા જેટલા પડે એટલા. ખોટાની ગણતરી નથી કરવાની. પોઝિટિવિટી ગણશો એટલે આપ મેળે પોઝિટિવિટી વધશે. બરાબર. આન્સર આવવાની શરૂઆત થઈ ગઈ છે. થઈ ગઈ છે. સરસ. ચલો ભારતમાં કુલ કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? 74, 32, 21, 78. ફટાફટ આન્સર મોકલી આપો. 113 માં તમારો જવાબ શું છે? ઓકે સી આન્સર. વધારે આન્સર આવી ગયા છે સાહેબ. ઘણા બધા આન્સર આપી દીધા છે 5-7 જણા. અને વધુ ને વધુ મિત્રો સુધી શેર કરી જો. કેમ કે હજુ સમય નથી થયો, હજુ તમારી પાસે સમય છે. એટલે ઘણા બધા પ્રશ્ન સોલ્વ કરવાના છે. શેર કરશો, વધારે વધારે મિત્રો અહીંયા આવશે તો આપણને પણ મજા આવશે, તમને પણ વધારે મજા આવશે અને કંઈક નવું જાણવા મળશે. એટલે મિત્રો તમે આન્સર આપ્યા પછી એક વખત શેર કરી દેજો. આશીષભાઈ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. સરસ. ચાલો મોટા ભાગના જવાબ આવી ગયા છે. સી જવાબ કે છે અને સાચો જવાબ છે કે 21% ભારતની અંદર જંગલ વિસ્તાર છે. આપણને પૂછેલું હતું ભારતમાં કુલ કેટલા ટકા વિસ્તાર જંગલો છે, તો 21% વિસ્તાર જંગલોનો છે. બરાબર. અને આના આધાર તમને યાદ રહી જાય કે ભાઈ જંગલોમાં વૃક્ષો છે, વૃક્ષો ઓક્સિજન આપે છે, ઓક્સિજન પણ કેટલા ટકા? 21%. એટલે એ રીતે પણ તમે યાદ રાખી શકો. એક્ઝેક્ટલી. સાથે 78% છે સાહેબ. તો 78% જે છે એ આપણે જોઈ શકીએ છીએ. કોનું પ્રમાણ આવશે સાહેબ? એ આવે છે નાઇટ્રોજનનું. નાઇટ્રોજનનું પ્રમાણ. કોનું આવશે? નાઇટ્રોજનનું પ્રમાણ. બરાબર છે. એ કેટલું છે? તો કે 78% છે ઓક્સિજન.
ચાલો આગળ ઓક્સિજન ના પર્સેન્ટેજ જેટલું જ જંગલ યસ એક્ઝેક્ટલી 114 મો સવાલ યસ નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો 114 નંબર નો કે નીચેનામાંથી કયું વિધાન જે છે એ કયું વિધાન સાચું છે એ આપણે અહીંયા જણાવવાનું છે બરાબર છે ચલો ફટાફટ જલ્દી જણાવો એ ઓપ્શન છે આપણી પાસે કે બધી જ ધાતુઓને ખેંચી શકાય છે બધી જ અધાતુઓને ખેંચી શકાય છે સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે કે કેટલીક અધાતુઓને ખેંચી શકાય છે ફટાફટ ચલો મિત્રો જણાવજો આન્સર શું છે ફટાફટ આયુષી ગામિત વ્યારા આજે વ્યારાવાળા મોત છે બાકી વ્યારાવાળા બધા આવી ગયા છે હવે વ્યારાવાળા લાગો છો યસ આજે સાહેબ કીધું છે બધું આજે જો ઓનલાઈન માં નહીં આવ્યો તો કાલે ઓફલાઈન લેક્ચર કેન્સલ ઓકે ફટાફટ મોકલી આપજો અને શેર કરી દો કેમ કે અત્યારે 150 જેટલા આવી ગયા છે આન્સર મિત્રો આપણે આવવાના છે આ રીતે આપવાનો છે તમને આગળ પણ કીધું છે ફોર એક્ઝામ્પલ 114 નંબર છે તો 114 અને બાજુમાં તો કે એ બી સી ડી વોટએવર જે આન્સર આવતો હોય તો આપણે આપવાનો છે બરાબર છે એટલે આપણે ખબર પડે કે કયાનો આન્સર આવે છે તેમ કેમ કે ઘણાને નેટ સ્લો હશે ને તો જૂનો આન્સર આપતા હશે હા એવું પણ પોસિબલ છે એટલે ફટાફટ તમારો આન્સર અને પ્રશ્ન નંબર પણ સાથે લખજો બને શકે તો સરસ 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 વેરી ગુડ મોટા ભાગના જવાબ આવી ગયા છે દિવ્યા ચૌધરી વ્યારા વ્યારાવાળાને તો આ જણાવી દીધો છે કે વ્યારા કોમેન્ટમાં લખો વ્યારા કોમેન્ટમાં લખવું જરૂરી છે વ્યારાની કોમેન્ટ આવશે તો ચેતન સરની ગાડી ત્યાં આવશે ભાઈ ચલો મિત્રો હવે આપણે આન્સર પર ક્લિયર કરીએ બરાબર છે તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે બધી જ ધાતુઓને ખેંચી શકાય તેવું હતું નથી બરાબર ને સાહેબ બરાબર છે અહીંયા શબ્દ આપેલો છે બધી જ ધાતુઓને ખેંચી શકાય એવું પોસિબલ હોતું નથી કે બધી જ ધાતુઓને ખેંચી શકાતી નથી એટલે આ વિધાન કેવું છે તો કે ખોટું છે બધી જ અધાતુઓને તો કે ક્યાં ગઈકાલે બરો સાહેબ એક ક્વેશ્ચન તો હંમેશા વાળો એના જેવો વાળો બરાબર છે સેમ કન્ડિશન અહીંયા પણ આવશે તો કે બધી જ અધાતુઓ જે છે તેને આમ તો જોવા જઈએ તો અધાતુ જે છે એની અંદર એ ખેંચવાનો ગુણધર્મ આવતો જ નથી એટલે એ પણ નહીં આવે તેની સાથે સાથે આ જે છે એ પણ નીકળીએ કે કેટલીક અધાતુઓને ખેંચી શકાય એ પણ શું આવશે તો કે નીકળી જશે કેમ તો કે એની અંદર આપણને ટોપિક આપેલો છે અધાતુ જે છે એ અધાતુને ખેંચી શકાતું નથી સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે અને ખેંચવાનો જે મિત્રો જે ગુણધર્મ છે બરાબર છે એ ખેંચવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે તણાવપણું કહેવાય ખેંચવાનો જે ગુણધર્મ છે એને મિત્રો ઓળખવામાં આવે છે તણાવપણું બરાબર છે અને એની અંદર એક ફેક્ટ યાદ રાખવો ખાસ જરૂરી છે સાહેબ બરાબર આ સૌથી વધુ તણાવપણું કઈ ધાતુનું છે એની સંજ્ઞા મોકલી આપો સંજ્ઞા મોકલવાની છે નામ નહીં તમને ધાતુનું નામ આવડતું હશે પણ એની સંજ્ઞા મોકલી આપવાની છે એક સાથે બે નિશાન આવી જાય 100% કઈ ધાતુ એવી છે જેનું તણાવપણું સૌથી વધુ છે અને ધાતુનું તમારે સંજ્ઞા મોકલવાની છે ફટાફટ તમારો આન્સર મોકલી આપો ઋષભ પટેલ નું કેવું છે કે ઉત્તર ગુજરાતમાં યુવા શરૂ કરો તમે ક્યાંથી છો ઋષભ પટેલ ઉત્તર ગુજરાત આપણે કાલે જ વાત થઈ હતી ઘણી બધી બ્રાન્ચ નવી બનવાની છે આપણા માટે 100% આપણે બસ જામનગરમાં ચાલુ કરવાનું છે માંડવીમાં ચાલુ કરવાનું છે ફટાફટ મોકલો કે કઈ ધાતુ એવી છે જેનું તણાવપણું સૌથી વધુ છે ઓકે સરસ આ ન્યૂટન ભાઈ આવી ગયા છે ગ્રેવિટી એનો જવાબ એકદમ સાચો છે અને એ બી છે 2 કિલોમીટર એટલે કે 1 ગ્રામ સોનું જે છે બરાબર છે હા એક્ઝેક્ટલી સાચી વાત છે કે સોનું જે મિત્રો જે છે એ સોનાનું તણાવપણું જે છે સોનાના તણાવપણું એક ફેક્ટ એ છે કે સોનું જે છે તેની અંદરથી તો કે 1 ગ્રામ જેટલું જો સોનું હોય 1 ગ્રામ જેટલું સોનું તેની અંદરથી તો કે 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે ને 1 ગ્રામ સોનામાંથી તો કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે અને સોનાની સંજ્ઞા મિત્રો યાદ રાખજો AU આવશે એવું નહીં સમજતા કે સાહેબ સોનું એટલે તો કે ગોલ્ડ એટલે તો કે ગોલ્ડ એટલે કે ભાઈ GO તો કે ગો બરાબર છે સાયમન ગો આવે કમિશન સાયમન કમિશન એ ગો ગો સાયમન ગો બેક એ રૂએ બરાબર છે ઓકે તો અહીંયા આવશે સોનાની સંજ્ઞા AU 1 ગ્રામ તો કે 2 કિલોમીટર પણ 1 ગ્રામ મતલબ એવું નહીં કે 1 ગ્રામનો ટુકડો લઈને તમે એનું ખેંચો 2 કિલોમીટર લાંબો થઈ જાય યોગ્ય તાપમાને યોગ્ય જાળવણીનું એ બધું કન્ડિશન હોવી જરૂરી છે સરસ ઘણા બધાના આન્સર સાચા હતા વિસનગર મહેસાણાથી અહીંયા કોઈ સારી એકેડેમી નથી હા હા મારું જીજેટુ હા હા મેવણા હા ચાલો આગળનો સવાલ આવી ગયો છે પ્રશ્ન છે વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તારીખ અહીંયા આપી દીધેલી છે 10 નવેમ્બર 22 માર્ચ 29 સપ્ટેમ્બર અને 14 જૂન આ બધા જ વિજ્ઞાનને લગતા દિવસો છે બધા જ મિત્રોને ખ્યાલ ખબર હશે એટલે અહીંયાથી તમારે જણાવવાનું છે વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ફટાફટ તમારો આન્સર મોકલી આપો 115 નંબરના સવાલમાં તમારો જવાબ શું છે ફટાફટ આન્સર મોકલો ચાલો પટેલ કહે છે કે ગાંધીનગરમાં યુવા ઉપનિષદ છે યસ ગાંધીનગરની અંદર યુવા છે હા મોસ્ટ વેલકમ હિંમતનગર યસ હિંમતનગરમાં મિત્રો આપણે એક મિત્ર રહે છે ને પ્રકાશભાઈ ખત્રી અનફોર્ટેબલ હિંમતનગર બરાબર છે
धरमपुर लॉक किया जाए એટલે ધરમપુર વાળા કહે છે કે આ જવાબ લોક કિયા જાય ઓકે ડન ડન ચાલો સરસ આન્સર આવી ગયો છે આપણે ચર્ચા કરી લઈએ ફેક્ટ બેઝ પર છે વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 22 માર્ચ ના રોજ ઉજવવામાં આવે છે અને સાહેબ જણાવી દો આ મિત્રોને કે 10 નવેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે 10 નવેમ્બરે મિત્રો આવે છે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 10 નવેમ્બરે એટલે હું આવશે તો એ આવે છે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સાહેબ કદાચ આપણે એવું કીધું હોય કે આપણે આંતરરાષ્ટ્રીય જગ્યાએ માત્ર ને માત્ર જો એમ કીધું હોય કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ બરાબર છે તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની અંદર મિત્રો શું આવશે ત્યાં આવે છે 28 ફેબ બરાબર છે 28મી ફેબ્રુઆરી તો બધાને યાદ હોય છે સાહેબ બરાબર છે આ શું છે તો કે આ છે 28મી ફેબ્રુઆરી 28 ફેબ ત્યારે શું આવશે તો ત્યારે આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નેશનલ સાયન્સ ડે જે છે એ ત્યારે તો કે 28મી ફેબ્રુઆરી આ દિવસે ઉજવવામાં આવે છે અને આ 29 સપ્ટેમ્બર છે એ વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કયા દિવસ તરીકે વિશ્વ હૃદય દિવસ તરીકે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે આ પણ ખાસ તમારી પરીક્ષા લક્ષી જવાબ છે અને 14 જૂન એ આપણને બધાને ખબર છે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ રક્તદાતા દિવસ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ તો આ રીતે બધી જ તારીખો ના આધાર તમને ખબર પડી ગયેલી એક સવાલ પણ અહીંયા 5 સવાલ સાથે લઈને આવે દરેક પ્રશ્ન માં આપણે આ પ્રકારની કોમેન્ટ આપતા હોઈએ છીએ આ 2005 જીવન માટે પાણી 5-15 જીવન માટે પાણી આંતરરાષ્ટ્રીય સવાલ છે કઈ ધાતુ એ ઉત્તમ વિદ્યુત નું વાહક છે મતલબ સૌથી વધારે વિદ્યુત વાહક ચાંદી છે સોનું છે તાંબુ છે કે એલ્યુમિનિયમ છે તો મિત્રો ફટાફટ જલ્દી જણાવશો બરાબર છે વાહક એટલે કે સુવાહક બરાબર ઉત્તમ 116 નંબર ફટાફટ તમારો 116 નંબર નો આન્સર મોકલી આપો યસ હાલ તમે ક્યાંથી લાઈવ છો સુરત અડાજણ થી ફટાફટ તમારો આન્સર મોકલી આપો 116 નંબર ના સવાલ માં તમારો જવાબ શું છે ઇન્ફિનિટી મોચ ઇન્ફિનિટી નું કેવું છે ભાઈ કે 116 નંબર માં આવે છે સી તાંબુ આવે છે ખુશ્બુબેન વેલકમ એમનું કેવું છે એલ્યુમિનિયમ સીડી બરાબર છે કઈ ધાતુ જે વિદ્યુત ની વાહક છે મિત્રો તો એની અંદર આપણો રાઈટ આન્સર મિત્રો શું આવશે ભાઈ ચાંદી એ વિદ્યુત ની સુવાહક છે ઘણા બધા મિત્રો સાહેબ અહીંયા કન્ફ્યુઝન થયા કે સાહેબ ચાંદી એ વિદ્યુત ની સૌથી સુવાહક છે તો તમે ઉપયોગ શા માટે તાંબાનો કરો છો બરાબર તાંબુ એટલે કે કોપર ઘણા બધા મિત્રો જે છે સંજ્ઞા મુકતા હતા કે કોપર એ વિદ્યુત નું બરાબર મિત્રો કોપર જે છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ સૌથી વધારે સુવાહક શું છે તો કે સૌથી વધારે સુવાહક સાહેબ ચાંદી છે બરાબર છે સંજ્ઞા પડી સંજ્ઞા આવશે એજી ચાંદી નું પ્રમાણ જમીન માં ઓછા છે એટલે કદાચ બધાના ઘરો સુધી પહોંચે નહીં સાહેબ પહોંચી જાય તો શું થાય હવાર ન પડે ભૂચ મારી જાય જે પ્રમાણે શિક્ષકોની ભરતી કરવી પડે મિત્રો કદાચ જો તાંબા જગ્યાએ ચાંદીના તાર લગાવવામાં આવે ને તો ગવર્મેન્ટ એની પણ ભરતી કરવી પડે શું ભરતી કરવાની તો કે કઈ નહીં બસ ખાલી ઉભા ઉભા જોવાનું તાર કોઈ લઈને જતું ને કારણ કે આ જે છે મિત્રો તો ઓલમોસ્ટ આપણને 5000 રૂપિયા કિલો મળી જતું હોય બરાબર છે પણ આનો ભાવ 70000 છે આનો ભાવ કેટલો છે ભાઈ તો કે આજે છે એ 70000 ભાવ છે એટલે તો કે એ ચાલે નહીં એ તો ચાલે પણ આપણે ન ચાલે એમ બરાબર સોનાની સંજ્ઞા આપણે કહી દીધેલી છે કે AU ગોલ્ડ ની સંજ્ઞા શું છે AU એલ્યુમિનિયમ ની સંજ્ઞા આવશે AL બરાબર છે કુશુબેન તમારો આન્સર હતો AL નહીં આવે અહીંયા રાઈટ આન્સર આવશે ચાંદી એટલે કે AG અને દરેક અહીંયા જે આપેલા છે વિદ્યુતના વાહક જ છે પરંતુ અહીંયા તમારે કોના ઉપર ધ્યાન આપવાનું તો ઉત્તમ વાહકમાં
બરાબર, બાકી સોનામાંથી વિદ્યુત પસાર થાય, ચાંદીમાંથી થાય, તાંબામાંથી થાય, એલ્યુમિનિયમમાંથી નહીં થાય. એટલે અહીંયા શું યાદ રાખવાનું હતું કે સૌથી ઉત્તમ વાહક કયું છે? ચાંદી. અને બીજા નંબરે સાહેબ તાંબુ આવશે, એટલા માટે આપણે ચાંદી નથી વાપરી શકતા, એટલે તાંબાના તારનો ઉપયોગ કરીએ છીએ. સરસ, ચલો ચાલો આગળ જોઈએ. આપણે 170 નંબરનો સવાલ છે, નીચેનામાંથી કઈ એક અશુદ્ધિ જે છે એ અકાર્બનિક અશુદ્ધિ છે? અકાર્બનિક અશુદ્ધિ પસંદ કરવાની છે. માનવ મળ, જંતુનાશકો, ધાતુઓ, ફળો અને શાકભાજીનો કચરો. ફટાફટ તમારો 170 નંબરનો જવાબ આપી દો. ચાલો 170 નંબરમાં શું આવશે? 170 નંબરમાં તમારો જવાબ શું છે? સરસ સરસ, ફટાફટ આન્સર આપી દેજો. આન્સર આપવામાં ઓળું નહીં કરતા, અને આન્સર અપાઈ જાય તો એક વખત શેર કરી દેજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવ્યા છો તો ખાલી વિડીયોને મિનિમાઈઝ કરીને એક વખત લાઈક કરી દો. અહીંયા જેટલા પણ છે એક વખત લાઈક કરી દેશે, ફટાફટ મિત્રો લાઈક કરી દેજો, અને સમય હોય તમારી પાસે તો શેર પણ કરી દો તમારા ગ્રુપમાં, તમારી જે મિત્રો છે એની સુધી. બરાબર, જેને ભૂલાઈ ગયું હોય યાદ ના. રાઈટ છે, સાઈડ પર છે. વાહ ભાઈ વાહ, વિશાલ વાઢેર આવી ગયો છે બધાને. હા, ધુરંધર હોય ને પેલા, કેને ધુરંધર બધાય, ખા લોકો કેને, ખા લોકો એમ. 3 દિવસમાં ઘણા બધાને ઓળખતા થઈ ગયા. યસ, એક્ઝેક્ટલી. ચલો, અહીંયા આપેલું છે કે કઈ એક અકાર્બનિક અશુદ્ધિ છે. જો કાર્બનિક પદાર્થોમાં મોટા ભાગના પદાર્થો આવી જાય, જેમ કે આપણું શરીર કાર્બનિક છે, લાકડું કાર્બનિક છે, પેટ્રોલ ડીઝલ કેરોસીન પ્લાસ્ટિક પ્લાસ્ટિક બધું કાર્બનિક છે, તો અકાર્બનિક શું થઈ શકે? જો માનવ મળની વાત કરીએ તો માનવ મળની અંદર કાર્બનિક પદાર્થો આવે, ઓર્ગેનિક આવવાનું છે. આપણે જોવા જઈએ તો જવાબમાં નહીં આવે. જંતુનાશકો જે સજીવ છે, અને સજીવનો પાયાનો ઘટક જ કાર્બન છે. આપણે કાર્બોદિત, પ્રોટીન, વિટામિન આ બધું કાર્બનિક તત્વોમાંથી બને. ફળો અને શાકભાજીની વાત કરીએ તો એ સજીવ કચરો છે. બરાબર, જૈવ કચરો છે. જૈવિક કચરો બધો કાર્બનિક કચરામાં જ આવે. આ ધાતુઓ છે ને, એ ધાતુઓ કાર્બનની બનેલી નથી હોતી. ધાતુઓ તો સોનું, ચાંદી, પ્લેટિનિયમ, લોહ, એલ્યુમિનિયમ બધું છે, એમાં કાર્બનિક વસ્તુ નથી. તો એને કેવા અશુદ્ધિમાં ગણવામાં આવે? અકાર્બનિક અશુદ્ધિમાં. એટલે સાચો જવાબ કયો લોક કરવાનો થશે? સી. જેનો જવાબ સી હતો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, એ બધા સાચા છે. જબરજસ્ત, જોરદાર. ચાલો કાલે મિત્રો, એના પછીનો સવાલ 118 નંબર. નેક્સ્ટ, કઈ અધાતુ એ હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે છે? કઈ અધાતુ એવી છે મિત્રો કે જે હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે છે? ઓપ્શન છે આપણી પાસે સલ્ફર, ફોસ્ફરસ, કાર્બન કે પછી નાઇટ્રોજન. બરાબર છે. ચલો મિત્રો, ફટાફટ કોમેન્ટ ની અંદર જણાવો, ફટાફટ આન્સર આવવા દો. અત્યારે જોઈએ છીએ કે 213 જણા આપણી સાથે લાઈવ છે. આપણો આજનો ટાર્ગેટ છે 600+. કાલના આપણે 600+ કરવા માંગીએ છીએ, પણ 600+ આપણને મળતા નથી. અમારા તરફથી આટલો બધો સારો પરફોર્મન્સ હોય તો તમે મોકલો, ફટાફટ બીજા મિત્રોને લાવો. 100%. બરાબર, આપણે વખાણ નથી કરતા, પણ એમ તો વખાણ જ કરીએ છીએ. આમ તો વખાણ જ કરીએ છીએ, પણ વખાણ કરવા ગમશે. તમે મોકલો, બધાને શેર કરો ફટાફટ. આપણે 500+ નહીં, 600+ કરી નાખવાના છે આજે. બરાબર, ભલે 11 વાગી જાય, કોઈ પ્રોબ્લેમ નથી. આજે ઘણા બધા સવાલ છે તમારી પાસે, ઓલમોસ્ટ તમારો આજે ક્લિયર થઈ જશે. 100%. 8મા ધોરણ સુધીનું, એમ તો 10મા ધોરણ સુધીનું આપણે વચ્ચે લઈ લઈએ છીએ. આ 2 કિલોમીટર લાંબા તાર વાળું તો 10મા ધોરણની ચોપડીમાં હતું, રામ લક્ષ્મણ ની જોડી. વાહ, આજે આપણે નવો ટેગ મળી ગયો, રામ લક્ષ્મણ ની જોડી. આ કોમેન્ટ વાંચીને યુવા વાળા આવે ને રામ લક્ષ્મણ ની જોડી જ કહેશે. ચલો, કઈ અધાતુ મિત્રો અહીંયા આપણે હવા સાથે આપણે ઝડપી રાસાયણિક ક્રિયા કરે તો ફેક્ટ બેઝ પરનો આન્સર છે. તો અહીંયા આન્સર મિત્રો શું આવશે ભાઈ? તો કે આન્સર આપણો આવે છે ફોસ્ફરસ. શા માટે ફોસ્ફરસ? બરાબર છે. તો અહીંયા કીધું છે કે કઈ ધાતુ, સોરી ધાતુ નથી, અધાતુ છે. બરાબર છે. શું છે? અધાતુ. કે અધાતુ એ હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે, મતલબ એમ પૂછાય કે કઈ જે અધાતુ જે સૌથી વધારે સક્રિય છે, તો એનો આન્સર બી સાહેબ શું આવશે? ફોસ્ફરસ આવશે. શું આવશે? બરાબર છે, યાદ રાખવાનું છે. અને સપોઝ કે અધાતુ જગ્યાએ ધાતુ હોય તો પોટેશિયમ. પોટેશિયમ આવશે સૌથી સક્રિય ધાતુમાં. યસ. અને ફોસ્ફરસ સૌથી સક્રિય અધાતુમાં. જો ધાતુ આપણા માટે શબ્દ હોય તો ધાતુની અંદર સૌથી વધારે જો કોઈ સક્રિય હોય મિત્ર, તો એ કોણ આવશે? તો કે એ આવે છે પોટેશિયમ, જેની સંજ્ઞા શું છે? કે છે. બરાબર છે. અને એ જ પ્રમાણે આપણે જો મિત્ર વાત કરીએ તો અધાતુની અંદર આપણને ખબર છે ફોસ્ફરસ સૌથી વધુ કે તો કે પોટેશિયમ, અને સૌથી ઓછું જો સક્રિય કે તો કોણ આવશે? તો એ આવે છે મિત્ર સોનું આવશે. કોણ આવશે? સોનું. સોનું તને મારા પર ભરોસો નહીં કે યસ, સાચી વાત છે કે સલ્ફર ને પાણીમાં રાખવામાં આવે છે. બરાબર, સોરી, ફોસ્ફરસ ને પાણીમાં, સલ્ફર ને મિત્રો ફોસ્ફરસ જે છે તેને પાણીમાં રાખવામાં આવે છે. બરાબર છે. અને આ જે ધાતુઓ જે સક્રિય જે છે તો એને કેમાં રાખવામાં આવે છે? એને રાખવામાં આવે છે
કેરોસીનમાં રાખવામાં આવશે. શાની અંદર રાખવામાં આવે છે ભાઈ? કેરોસીનની અંદર રાખવામાં આવતું હોય છે. કેરોસીનમાં સાહેબ બે ધાતુ આવે ને, એક પોટેશિયમ અને એક સોડિયમ. સોડિયમ બંને કેરોસીનમાં રાખવામાં જાય, બાકી ધડાકા ભડાકા થાય. યસ, 100%. અને પેલું જાદુ મંતર છુમ છુમ પાણીમાં નાખે ભડકા થાય. પાણીમાં ભડકો કરે એ પણ સાહેબ આજ ને. પાણીની અંદર જે મિત્રો ભડકો કરે એ પણ કોણ આવશે ભાઈ? તો કે પણ આવશે સોડિયમ અને પોટેશિયમ આવશે. કોણ આવશે? સોડિયમ અને પોટેશિયમ. એક ભાઈ કે છે, હિતેશભાઈ કે રાત્રે ઊંઘમાં પણ તમારા ક્વેશ્ચન આન્સર દેખાય છે. અરે કાલે રાતે મારે જ બોલાઈ જતું, 51 શું આવે એમ. પછી સાહેબ કે પ્રોબ્લેમ? ના ના, પ્રોબ્લેમ કોઈ નથી. અને બીજી એક વસ્તુ આમાં જણાવી દઉં કે ફોસ્ફરસ હાડકામાં હોય, અને સાહેબ જો હાડકું સળગવાનું રહી જાય ને તો ક્યારેક ક્યારેક શમશાનમાં રાત્રે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપમેળે સળગી ઉઠે, તો એમ નથી સમજવાનું કે ભૂત થયું. આપણે 600 એ પહોંચાડવાનું છે. આપણે થોડીક જ વાર લાગી, 15 મિનિટમાં 213 ખુબ જ સારી પ્રગતિ કહેવાય. પણ મોકલતા રહ્યો અને વધારે વધારે લોકોને લાવો. સોડિયમ એરમાં સળગે, સાચી વાત છે. ચલો નેક્સ્ટ મિત્રો, મોસ્ટ આઈએમપી. યસ, બરાબર. આપણો સવાલ આવી ગયો છે આજનો. Question of the day. Yes. બરાબર. WWTP નું પૂરું નામ જણાવો. હવે આન્સર અહીંયા હું નહીં વાંચું, કેમ કે હમકો ઇંગ્લિશ નહીં આવડતા હે. થોડા થોડા નહીં આવડતા. બરાબર. ચાલો ABCD કયું ટીક કરશો ફટાફટ? એને જોયેલું છે આવી રીતે સળગેલું, શમશાનમાં ભડકા થયા છે કદાચ. એમને સોડિયમ ની વાત કરે છે. એને જોયું છે સાહેબ, અમે તો કર્યું છે ભડકા ને. આ સાયન્સ માં આવું આપણને કીધું ને કે સોડિયમ આવું કરે એટલે આપણને એમ છું કે ચાલો કરાયો થાય છે કે ન થતો. ઓકે, ઘણા બધા સી આન્સર આપે છે. ડન ડન, સરસ સરસ, વેરી ગુડ. ઘણા બધાના આન્સર આવી ગયા છે. જો તમે આન્સર આપી દીધો હોય તો એક વખત શેર કરી દેજો મિત્રો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. સડન આન્સર કેમાં કોણ વધુ સક્રિય? ઝેડન અને કે ની અંદર કે વધુ સક્રિય છે? કે છે સૌથી વધારે સક્રિય. સૌથી વધારે એન્ટી ઉપર કોઈ નથી. યસ, મોસ્ટલી વધારે આન્સર સાહેબ આવી ગયા છે. બરાબર છે. ફેક્ટ બેઝડ નો ક્વેશ્ચન છે. સી, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બરાબર, આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવે છે, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે. કે ગંદા પાણીને શુદ્ધ કરવાની એક પ્રાયોગિક પ્રોસેસ છે, આખી ઔદ્યોગિક પ્રોસેસ છે, એને આપણે બોલીએ છીએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, WWTP નું પૂરું નામ. બરાબર, આવા પ્રશ્નો ખાસ યાદ રાખવાના છે, કારણ કે આપણા પાઠ્યપુસ્તકમાં ખૂણે ખાતરે આવા સવાલો આપેલા છે. બરાબર, ચાપ્ટર 7 ની અંદર આપેલું છે. આગળ વધીએ. 120 નંબરનો સવાલ. કઈ ધાતુ એ પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે? ફરી પાછો એક ફેક્ટ બેઝ ઉપર ક્વેશ્ચન છે મિત્રો. બરાબર છે. ઓપ્શન આપણી પાસે આપેલા છે, સોનું, ચાંદી, મેગ્નેશિયમ કે પછી કેલ્શિયમ. બરાબર છે. જણાવો ફટાફટ 120 નંબરના આન્સર. આ સવાલમાં જરા કન્ફ્યુઝન થશે આ લોકોને એવું લાગે છે. ફટાફટ આન્સર મોકલી દો. રૂપાણી સાહેબની ફર્સ્ટ કોપી ભાઈ, આવું નહીં હોય ખાલી ખોટું. આના ઉપર નો કોમેન્ટ. નો કોમેન્ટ. સરકારી નો વિજ્ઞાન. વિજ્ઞાન. Science is art. Yeah. Every scientist is artist. Artist. આમ તો ટીચર ટીચિંગ ઇઝ આર્ટ. આર્ટ છે. બરાબર. અને એવરી ટીચર ઇઝ આર્ટિસ્ટ. આર્ટિસ્ટ આમ જોવા જઈએ અત્યારે સાહેબ બોલવા જેવું નથી, ફરજી જોયા પછી. હા, એ આર્ટિસ્ટ ગજબના. આ બધું મૂકીને એ કરવા મળી એવું લાગે. યસ. ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે, તો આ બે તો સાહેબ ના જ અનુભવવી જોઈએ ને? એ તો આ બે અનુભવતી હોય તો બહુ ઓછા પડી જાય. ઓછી સક્રિય. બરાબર છે. ભડાકા થાય. બરાબર. જયારે અહીંયા તો અહીંયા રાઈટ આન્સર જે છે શું આવશે મિત્રો? કેલ્શિયમ આવશે. કેલ્શિયમ જે છે ઠંડા પાણી સાથે તરત જ પ્રક્રિયા આપે છે. મેગ્નેશિયમ છે એ પણ પાણી સાથે પ્રક્રિયા તો મિત્રો આપે છે, પણ ઠંડા પાણી સાથે તરત જ જો કોઈ પ્રક્રિયા આપતી હોય તો ધાતુ કયું આવશે મિત્રો? તો એ આવે છે કેલ્શિયમ આવે છે. જ્યારે આ બંને તો કે એ પણ ઓછી રિએક્ટિવિટી જે છે, એકદમ માઇનર પ્રમાણની અંદર રિએક્ટિવિટી આપણને આપશે. દિલીપભાઈ મોક ટેસ્ટ આપેલી છે અને કહી દીધું કે મોક ટેસ્ટમાં આવી ગયેલો સવાલ. મોક ટેસ્ટમાં હતો આ ક્વેશ્ચન. બરાબર છે. વાહ ભાઈ વાહ. ઓકે, આ દિલીપભાઈ આવી ગયા. બહુ ફાયદો થશે આ લોકોને. 100%. ચાલો આગળ વધીએ. ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? ક્રિયાશીલ કાદવની અંદર કેટલા ટકા પાણી હોય છે? આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તુમડીમાંથી. હા, તુમડીમાંથી કાઢેલો સવાલ. તુમડીમાંથી કાઢેલો સવાલ. આ શબ્દ મસ્ત લાગ્યો, તુમડી. તુમડી. બરાબર. 95%, 97%, 99% કે 92%? ફટાફટ તમારો આન્સર મોકલી દો. કે 121 આની અંદર તમારો જવાબ શું છે? હિતેશ પરમાર નું કેવું છે કે ધોવાઈ ગયા. કોણ ધોવાઈ ગયું ભાઈ? કોણે ધોઈ નાખ્યા ભાઈ? અચ્છા, એને ખોટો આન્સર આપી દીધો. ઓકે ઓકે, ડન ડન, હોય શકે કદાચ. ફટાફટ આન્સર મોકલી આપો.
ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? ફેક્ટ બેઝ પરનો ક્વેશ્ચન છે. ચાલો ફટાફટ આન્સર આપીએ. ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? તો 97% પાણી હોય છે. શું યાદ રાખવાનું છે? 97%. બરાબર, કાલે આપણે કદાચ આવ્યું હતું કે મૂત્રમાં પાણીનું પ્રમાણ કેટલું હોય? તો 95%. પાછું યાદ રાખજો કે મૂત્રમાં પાણીનું પ્રમાણ પૂછે તો 95%, પણ ક્રિયાશીલ કાદવની અંદર પાણીનું પ્રમાણ પૂછે, ઘટ રગડા જેવું હોય એની અંદર પાણીનું પ્રમાણ કેટલું છે? 97% જેટલું તેની અંદર કચરાનો મોટા ભાગે આવું હશે. બરાબર, 97% પાણી હોય છે. કાર્બોનાઇઝેશન, હાઇડ્રોજિનેશન, વલ્કેનાઇઝેશન કે પછી ગેલ્વેનાઇઝેશન, મજાનો પ્રશ્ન છે. બરાબર, જે આવે પણ યાદ રાખવા જરૂરી છે. સર, આવું ક્યાં છે? દિશા પટેલ કયું? પેલું કાદવ વાળું બેન બુક ની અંદર છે જ. બરાબર છે, આ પ્રદૂષણ વાળામાં કદાચ છે કે પાણી વાળામાં છે. પાણી વાળા લગભગ ચેપ્ટર ની અંદર છે, 7મા ધોરણ ની અંદર પાણી વાળું ચેપ્ટર છે કદાચ. ચાલો, તો અહીંયા પ્રશ્ન છે, મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય? ફટાફટ તમારો આન્સર મોકલી આપો. એ આવે છે, બી આવે છે. સરસ, કેટલાક તો નામ લખીને જ મોકલી આપો. યસ, સરસ સરસ, ઘણા ઇન્ટેલિજન્ટ છે આપણામાં. 100% મજા આવે છે બધાને આ આટલા બધા ઝડપથી જવાબ આપીને. સરસ, ઓકે, 7મા ધોરણની બુકમાં છે, કોઈ કહી દીધેલું છે. યસ, સરસ. ચાલો ચાલો, રાઈટ આન્સર મિત્રો, આપણે અહીંયા ખબર છે આપણને કે મૃત વનસ્પતિ જે છે એ મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની ક્રિયા છે, એને કહેવાય છે કાર્બોનાઇઝેશન કહેવાય. બરાબર છે, એ શું થયું હતું કે કોઈને કોઈ કારણસર સજીવો જે છે તે, એટલે સજીવો પ્રાણી પણ આવી જાય અને વનસ્પતિ પણ આવી જાય, એ તો કે એ જે છે જમીનના પેટાળમાં દટાતા જાય અને લાખો વર્ષોના અંતે પછી, બરાબર, કરોડો વર્ષોના અંતે પછી એમાંથી શું થાય છે તો કે એની અંદરથી ખનિજ તેલ મળે છે, ખનિજ કોલસો મળે છે, જેને આપણે કહીએ છીએ અશ્મિ બળતણ. બરાબર, કુદરતી વાયુ પણ મળે છે. બરાબર છે, તો એ જે પ્રોસેસ મિત્રો જે છે તેને કહેવામાં આવે છે કાર્બોનાઇઝેશન કહેવાય. શું કહેવાય છે? કાર્બોનાઇઝેશન, જેના વડે મળતી નિપજ મિત્રો જે છે તે શું આવશે? તો એ આવે છે અશ્મિ બળતણ. બરાબર છે, અશ્મિ બળતણ, જેની અંદર શું આવી જાય તો કે એની અંદર બધું જ આવી જશે કે અશ્મિ બળતણ એટલે ખનિજ તેલ પણ આવી ગયું, કોલસો પણ આવી ગયો અને કુદરતી વાયુ પણ આવી ગયો. કાર્બન ઉમેરવાની ક્રિયા એટલે કાર્બોનાઇઝેશન. હાઇડ્રોજિનેશન તમને યાદ હશે, હાઇડ્રોજિનેશન વનસ્પતિ ઘીની બનાવટમાં, વેજીટેબલ ઘી બનાવવાની જે પ્રક્રિયા છે, હાઇડ્રોજન સાથે પ્રોસેસ થાય છે, એમાં વેજીટેબલ ઓઇલ હોય એમાં હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા એટલે હાઇડ્રોજિનેશન. વનસ્પતિ ઘીની બનાવટ જે છે એને આપણે હાઇડ્રોજિનેશન કહીએ છીએ. સ્ટાન્ડર્ડ 8માં કોલસા અને પેટ્રોલિયમ ફર્સ્ટ ડે તમે ઇન્ફોર્મેશન આવેલા ત્યારે ક્લાસમાં ક્વેશ્ચન પૂછેલો. સલ્ફર ની ક્રિયા, જે કુદરતી રબર માંથી કૃત્રિમ રબર બનાવવાની જે ક્રિયા છે એને આપણે વલ્કેનાઇઝ રબર, વલ્કેનાઇઝેશન બોલીએ છીએ. સલ્ફર ઉમેરવાની ક્રિયા જે છે, અને ગેલ્વેનાઇઝેશન એટલે લોખંડ પર ઝીંક નું સ્તર લગાવવાની ક્રિયા, એને આપણે ગેલ્વેનાઇઝ પતરા બોલીએ તો ગેલ્વેનાઇઝેશન બોલાય. બરાબર છે, યસ યસ, એક્ઝેક્ટલી સાહેબ, બરાબર, પરફેક્ટ. ચારે ચાર ઓપ્શન આપણને આઈડિયા આવી ગયા છે, કાર્બોનાઇઝેશન, હાઇડ્રોજિનેશન, વલ્કેનાઇઝેશન અને ગેલ્વેનાઇઝેશન. સાહેબ રાઠોડ સાહેબ આવી ગયા છે, રાઠોડ કિશનભાઈ અમારા ખૂબ સારા મિત્રો છે, શિક્ષક છે અને ટેટની ખૂબ સારી તૈયારી કરે છે. યસ, એક્ઝેક્ટ. સરસ, ચાલો આગળ વધીએ, એના પછીનો સવાલ. આપણા જ કોમ્પિટિટર એ લોકોને આપણે વધારે પણ મજા આવે છે બધા. યસ, 100%. આપણી એપ્લિકેશન ઉપર બધા જ કોર્સ છે, તમે જોઈ શકો છો, અગાઉના લેક્ચર ભર્યા છે તો પણ આઈડિયા હશે. એટલે એપ્લિકેશન ખાસ તમે પરચેસ ડાઉનલોડ કરી લેજો અને આ બધા કોર્સ તમને જે કાંઈ ઉપયોગી છે એ તમે એનો લાભ ઉઠાવી શકો છો. બરાબર, આ વિષય વાઇઝ કોર્સ પણ છે. આજે જ સાહેબ પદાર્થ ડિક્લેર થઈ ગયું છે. બરાબર છે, તલાટીની જે મિત્રો એક્ઝામ આવવાની છે, તલાટીની એક્ઝામનું પણ ડિક્લેરેશન થઈ ગયું છે કે 7 મહિના રોજ તલાટીની એક્ઝામ આવી રહી છે. બરાબર છે, એટલે જે પણ લોકો તૈયારી કરતા હોય તો તૈયારી ચાલુ જ રાખજો, તલાટી પણ આના પછી. બરાબર છે, આપણે તો કે ભાઈ આપણે એક્ઝેક્ટલી 23 તારીખે છે, 16 તારીખે છે, 23 તારીખે જેવી એક્ઝામ પતે તો 7 તારીખે પાછી શું આવે છે ભાઈ, તો કે 7 તારીખે તલાટીની એક્ઝામ આવી રહી છે. સાથે સાથે સાહેબ આવનારા વર્ષોની અંદર, મતલબ આવનારું વર્ષ જે છે, 8000 કરતા પણ વધારે પોલીસ ખાતાની ભરતી છે મિત્રો.
પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલની ભરતી 8000 કરતા પણ વધારે. અને ગઈકાલે સાહેબ એક ટ્વીટ આવેલું હતું કે સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય એમ બીજી થઈ બીજી 5000 ભરતીઓ પણ આવનારો હતો કે ભરતીઓનો મેળો જ છે. મતલબ 15,000-20,000 ભરતી સીઆરપીએફ ની અંદર, તો એની અંદર પણ અત્યારે લગભગ 12,500 જેટલી ભરતી એની અંદર ઓલરેડી આવે જ છે. ઓક્ટોબર થી માર્ચ એટલે રવિ પાક નો સમયગાળો થશે, એટલે કે શિયાળામાં ઉગાડવામાં આવતા પાક, બરાબર. શિયાળામાં પાક ઉગાડીએ છીએ આપણે રવિ પાક બોલીએ છીએ, ચોમાસામાં જે પાક ઉગાડીએ એને આપણે શું બોલીએ છીએ, ખરીફ પાક બોલીએ છીએ. અને ખરીફ પાકનો સમયગાળો શું છે, તો સપ્ટેમ્બર થી જૂન, બરાબર. સપ્ટેમ્બર થી જૂન નો જે સમયગાળો છે એ ખરીફ પાક માટે છે. યસ યસ એક્ઝેક્ટલી. ચલો, અને 24 નંબર નો સવાલ, ઉનાળામાં જો સાહેબ ઉગાડવામાં આવતો હોય તો એને કહેવામાં આવે છે મિત્રો જાહેર પાક તરીકે, બરાબર છે. જાહેર પાક તરીકે ઓળખવામાં આવે છે ઉનાળાના જે પાકો જે છે તે, બરાબર છે. શિયાળામાં તો મોસ્ટલી સાહેબ કઠોળ જ ઉગાડવામાં આવતા હોય, અપાક તરીકે આવશે ઘઉં. ઉનાળામાં જોઈએ મોસ્ટલી તો ઉનાળાની અંદર મોટે ભાગે શાકભાજીના પાક જે છે તે ઉગાડવામાં મિત્રો આવતા હોય છે. ઓકે, ચલો ક્લિયર. જોઈએ નેક્સ્ટ આપણે, કાર્બન નું શુદ્ધ સ્વરૂપ કયું છે, મજાનો પ્રશ્ન છે, બરાબર છે. કાર્બન નું શુદ્ધ સ્વરૂપ જે કોક, કોલસો, કોલ, કોલ સ્ટાર નહીં આવે અહીંયા, અહીંયા આવશે મિત્રો કોલ ટાર આવશે, બરાબર છે. કોલ ટાર, બરાબર. અને કોલ ગેસ. ઓકે, જણાવો ફટાફટ મિત્રો 124-124 નંબર ની અંદર આન્સર જણાવો. કોક એટલે કોણ, કોક એટલે કોણ, કોક, કોક એટલે કોક, કોક આવ્યું તો વગેરે 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 વગેરે. ટેટુની એક્ઝામમાં ફેરફાર થવાનો છે, કોલ લેટર આવ્યો નથી મિત્રો, કોલ લેટર આવી જશે બિંદાસ, કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. 23 તારીખ કન્ફર્મેશન જ છે અને એ દિવસે જ એક્ઝામ લેવાવાની છે, બરાબર છે. આ 16 તારીખે આજે ટેટ 1 ની પરીક્ષા છે, 6 તારીખે કોલ લેટર નીકળતો, 6 તારીખ એટલે 10 દિવસની જ વાત, એટલે લગભગ એકાદ બે દિવસમાં આજકાલની અંદર આપણા કોલ લેટર નીકળવાના ડાઉનલોડ થઈ જવા જોઈએ, બરાબર છે. હિતેશ પરમાર, કોઈ કોઈ ફેરફાર નથી, એકાદ બે દિવસમાં કોલ લેટર આવવાની શરૂઆત થઈ જશે, બરાબર છે. ચલો આપણે આન્સર પર જે મોટાભાગના પબ્લિક, મતલબ વિદ્યાર્થી મિત્રો આન્સર આપી દેજો મિત્રો, કે કાર્બન નું શુદ્ધ સ્વરૂપ શું છે ભાઈ, તો કે કાર્બન નું શુદ્ધ સ્વરૂપ છે એ છે કોક આવશે. શું આવશે? કોક, જેની અંદર પ્યોર કાર્બન જે છે 100% કાર્બન આપણને જોવા મળે છે. અને સાથે સાથે તો કે કોક જે છે પ્યોર કાર્બન હોય ને તો એનો ઉપયોગ થાય છે રિડક્શન કરતા તરીકે, રિડક્શન કરતા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. રિડક્શન કરતા, રિડક્શન કરતા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે રિડક્શન કરતા વિતર જે છે એના વિશે શું સાચું ખબર છે? રિડક્શન કરતા એટલે ગામનું રિડક્શન કરતો હોય સાહેબ, પણ એનું શું થતું હોય, તો કે એનું ઓક્સિડેશન થતું, ઓક્સિડેશન. રિડક્શન કરતા જે છે રિડક્શન કરતા તો કે ગામનું રિડક્શન કરતો હોય, પણ એનું પોતાનું શું થતું હોય છે, કે પોતાનું એનું ઓક્સિડેશન થતું હોય છે. કોલસો જે છે તો કે કોલસા સાથે એક મસ્ત મજાનો સવાલ યાદ આવ્યો છે અને ઘણી બધી વાર પૂછાઈ પણ ગયો છે. જણાવો મિત્રો કે જળવાયુ જે છે એ જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે. ભૂતકાળની અંદર વર્ગ 3 ની અંદર 5-7 વાર પૂછાઈ ગયેલો સવાલ, બરાબર. સર ટાટમાં બીએડ વાળા ફોર્મ ભરી શકશે? 100% ભાઈ, ટેટટાટ તો બીએડ કન્ફર્મેશન છે, એના વગર તમે ભરી શકશો નહીં. પીડીએફ મળશે? તો કે યસ, પીડીએફ મળશે, આપણી એપ્લિકેશન પર અવેલેબલ જ છે બેન. બે દિવસની મુકાઈ ગઈ છે, આજની પણ મુકાઈ જશે. સોશિયલ સાયન્સ માટે પાર્ટ 2 નો વિડીયો, એ પણ અમારા પ્રયત્નો બેન મેક્સિમમ ચાલુ છે, એ પણ આવશે ધીમે ધીમે, બરાબર છે. ચલો ફટાફટ જળવાયુ જણાવો મિત્રો, ચલો ફટાફટ. યસ, સૌથી પહેલો આન્સર આવ્યો છે પ્રિયંકા બેન રાઠોડનો, કે જળવાયુ એટલે સાહેબ શું થાય, તો કે જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું જે મિત્રો મિશ્રણ જે છે તેને ઓળખવામાં આવે છે, જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રશ્ન જે ઘણી બધી વાર પૂછાયેલો છે, ઘણી બધી વાર વર્ગ 3 ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું જે મિશ્રણ છે તેને જળ વાયુ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ઘણા બધાનો આન્સર અહીંયા આવી ગયો છે. સૌથી પહેલો જે આન્સર હતો એ હતો પ્રિયંકા બેન રાઠોડનો આન્સર હતો. ચલો ગુડ, ચલો જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. અહીંયા રાઈટ આન્સર આપણો કોક હતો. ચલો, વાવણી કરવા માટે વપરાતો એક સાધન જણાવો. વાવણી કરવાનું સાધન, વાવણી કરવી એટલે તમને ખબર હશે બીજ વાવવાની પ્રક્રિયા, બરાબર. તો બીજ વાવવા માટે, વાવણી કરવા માટે કયા એક સાધનનો ઉપયોગ થાય છે? કલ્ટિવેટર, સીડ ડ્રીલ, થ્રેસર કે હાર્વેસ્ટર? આ પણ કદાચ 6 ધોરણનો સવાલ છે, બરાબર, કે ખેતી વાળો નહીં સાહેબ, મને એવું લાગે છે કદાચ કે 8મા ધોરણની શરૂઆત થઈ ચૂકી છે, બરાબર છે. 8મા ધોરણનો પહેલા જ પાઠનો સવાલ છે. યસ યસ, પાક ઉત્પાદન વાળો અને વ્યવસ્થાપન વાળો. સરસ સરસ. 125 નંબરમાં તમારો જવાબ શું છે તે મોકલો. મોજ મોજ આવી ગયેલો ભાઈ, મોજ મોજ જ કરવાની છે, મોજ. 125માં મિત્રો આન્સર શું આવશે? બી લખે છે ઘણા બધા.
વાવણીઓ લખવા માટે અંગ્રેજી શબ્દ શબ્દ આપેલો, મોટા ભાગના બધા અંગ્રેજી શબ્દો જ આપેલા. આના ગુજરાતીમાં પાછા અલગ જવાબ છે. હલર બોલતા હોય, હલર આય ક્યાં આવે? તો હલર આય નથી આપ્યું આપણે. સરસ સરસ, ગુડ. ચાલો તો આપણે જોઈ લઈએ કે વાવણી કરવા માટે વપરાતું એક સાધન કયું છે. તો એ સાધન છે સીડ ડ્રીલ. વાવણીઓ બોલીએ છીએ બરાબર, એક પ્રકારનું દાંતી આવે એમાં સીધું ઉપરથી બીજ નાખતા જઈએ અને નીચેથી પેલા દાણા વવાતા જાય છે, એને સીડ ડ્રીલ બોલાય છે. કલ્ટિવેટર તો શું છે? તો કલ્ટિવેટર તો આપણે ખેડ કરીને ઢેફા ભાંગવા માટે જે આવે ને, રોટાવેટર અથવા કલ્ટિવેટર બોલીએ, એ કલ્ટિવેટર ઢેફા ભાંગવા માટે હોય. થ્રેસર તો એ ડુંડામાંથી બીજ અલગ કરવા, એ થ્રેસર, જેને આપણે હલર બોલીએ ને સામાન્ય ભાષામાં, એ છે. અને હાર્વેસ્ટર તો એ ઓલા ઘઉંનું કટિંગ કરવા માટે હોય ને, લણણી કરવા માટે. અહીંયા વાવણી છે પણ લણણી પૂછાણું હોત તો લણણી કરવા માટે કોનો ઉપયોગ થાય છે? હાર્વેસ્ટરનો ઉપયોગ થાય છે. એટલે સાચો જવાબ કયો આવશે? સીડ ડ્રીલ. યસ, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ 126 નંબરનો સવાલ, બેજ ઉપરનો ક્વેશ્ચન છે અને આ પણ ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો, કે સીએનજી માં મુખ્ય ઘટક એ કયો છે? ઓપ્શન જાવડી પાસે મિથેન, બ્યુટેન, ઇથેન કે પછી પ્રોપેન. ચલો જણાવો ફટાફટ. 126 નંબરના સવાલમાં આન્સર. દિલીપભાઈ, જો તમે 6-8 નું વિજ્ઞાન કમ્પ્લીટ કરી નાખ્યું હોય તો હવે ખાલી એના લેવલમાં અપ, એટલે અહીંયા આપણે જે રીતે કરાવીએ છીએ કે કદાચ કોઈ પ્રશ્ન 10-9 ને રિલેટેડ હોય તો એને લગતું તમારે વાંચન કરી લેવાનું છે, બાકી કઈ વધારે કરવાની જરૂર નથી. યસ, હજી પ્રતિસાદ એટલો સારો નથી, કાલ જેટલા પણ હજી આસપાસ મિત્રો લાઈવ છે અત્યારે, બરાબર છે. ધીમે ધીમે સાહેબ કેવું છે, જમવાનો ટાઈમ થાય પાછો, હજી એટલે જમીને પાછા આવતા હોય, હા તે બધું જ બરાબર છે. નહીં બોયલા ત્યાં 261 થઈ ગયા. થેન્ક યુ વેરી મચ. એક્ઝેક્ટલી, શેર કરી દેજો મિત્રો. જો તમને નોલેજ મળતું છે તો આપણે એને શેર કરવામાં શું પ્રોબ્લેમ છે? બરાબર છે. લુક એને ભાઈ કે આંગળી ચીંધ્યાનું પુણ્ય આપણે મેળવવાનું છે, બરાબર. તો મેક્સિમમ લોકોને આપણી સાથે જોડો અને જેટલી કોમેન્ટ્સ વધારે આવશે તો એટલું નોલેજ આપણું પણ એમાં મેક્સિમમ શેર થવાનું છે અને આપણું પણ નોલેજ વધવાનું છે. ચલો જોઈએ હવે આપણે, તો કે સીએનજી ની અંદર મુખ્ય ઘટક કયો છે ભાઈ? મિથેન છે, બ્યુટેન છે, ઇથેન કે પછી પ્રોપેન. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર શું આવશે? મિથેન આવશે, બરાબર છે. સાહેબ કદાચ આ સીએનજી જે છે એ સીએનજી ની જગ્યાએ આપણને એલપીજી આપેલું હોય, એલપીજી. તો એલપીજી ની અંદર સાહેબ મુખ્ય ઘટક કયો આવી શકે છે? એની અંદર બ્યુટેન આવી, બ્યુટેન આવી શકે છે. કોણ આવી શકે છે? બ્યુટેન જે છે તે આવી શકે છે. પણ આપણે એક પેલો પ્રશ્ન પૂછી લઈએ ને. યસ યસ, કે ભાઈ આપણે જે એલપીજી ના સિલિન્ડર હોય એમાં આપણને ખબર છે કે લીકેજ હોય ને તો ગંધ આવે છે, તો એ ગંધ આવવાનું કારણ કોણ છે? એલપીજી માં બ્યુટેન સાથે કયો વાયુ ભેળવવામાં આવે છે જેના કારણે લીકેજ ની ગંધ આવે છે? જો એ કોઈને ખબર હોય તો આન્સર માં મોકલી આપો. એક્ઝેક્ટલી, કે આપણે એલપીજી ના સિલિન્ડર ની અંદર ઉમેરવામાં આવે છે, એલપીજી ની અંદર બ્યુટેન હોય પરંતુ જે લીકેજ થઈ જાય ત્યારે ગંધ આવે ને, ગંધ કોના કારણે આવે છે, એમાં કયો વાયુ મિશ્ર કરવામાં આવે છે? ફટાફટ કોઈને ખબર હોય તો મોકલી આપજો આન્સર. મિથેન નું અણુસૂત્ર મૂકે છે. અચ્છા, CH4. ઇથેન, સોરી, ઇથેન માં આવશે તો CH3 આવશે બે વાર, એટલે કે ઇથેન, સોરી, 3, બરાબર. બ્યુટેન હોય તો 4 વાર, પ્રોપેન હોય તો 5 વાર, એ પ્રમાણે આવી શકે છે. સીધે સીધું લખવું હોય તો C4H10. યસ, બરાબર. અહીંયા પણ લખવું હોય તો C2H6. જેટલા છે એટલા છેલ્લે સુધી રહેવા વાળા છે સર, નો પ્રોબ્લેમ, છેલ્લે સુધી રહેવા વાળા છે. પણ મેક્સિમમ જેટલા આવે સર, આપણા માટે આટલી બધી મહેનત કરે છે તો બધા લાઈક શેર અને કરો અને મોજ કરો. હા મોજ, હા બરાબર છે. હિતેશભાઈ, હિતેશભાઈ થેન્ક યુ. ચલો, મરકેપ્ટન ઉમેરવામાં આવે છે, આખું નામ મિત્રો આવશે તેનું, ઇથાઇલ મરકેપ્ટન સાહેબ, બરાબર છે. કે મિથાઇલ મરકેપ્ટન ઇન્ફિનિટી મોજ, મિથાઇલ નહીં, મિથાઇલ, મિથાઇલ આવશે, બરાબર આવશે. રાઈટ આન્સર મિત્રો એની અંદર આવે છે ઇથાઇલ મરકેપ્ટન. ઇથાઇલ મરકેપ્ટન નામનો જે પદાર્થ જે છે એ પદાર્થ તો કે તેની અંદર ઉમેરવામાં આવે છે, અને ઇથાઇલ મરકેપ્ટન નામનો જે પદાર્થ જે છે તે ઉમેરવાથી જો એલપીજી થોડોક પણ લીક થતો હોય ને સાહેબ, તો આપણને તરત સ્મેલ આવેલા આપણને ખબર પડે કે આપણે શું થઈએ ભાઈ, તો કે બચી જવા જોઈએ, સળગવાવું જોઈએ નહીં. મિથેન ને ઇથાઇલ માં કાર્બન નો જ ફરક છે. યસ, એક્ઝેક્ટલી. એકમાં બે કાર્બન આવે, એકમાં એક કાર્બન. અહીંયા છે જ, મિથેન એટલે એક, ઇથેન એટલે કંઈક, અચ્છા, ઇથેન એટલે બે કાર્બન, બરાબર છે. બાકી કોઈ ફરક નથી. સીએનજી નું પૂરું નામ છે, યસ, સીએનજી નું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર છે. એલપીજી નું પૂરું નામ છે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. સરસ, ચાલો આગળ વધીએ. ચલો ડન. 127 નંબર નો સવાલ છે કે નીચેનામાંથી, થેન્ક યુ, એક જુદું પડતું ખાતર છે. સાહેબ અભિભાઈ આવી ગયા છે આપડા. સરસ સરસ, અભિભાઈ દરજી, એક જ ચાલે, એક જ ચાલે. આપડે તો બે છીએ સાહેબ, કોણ ચાલે? તો કે અભિભાઈ જ ચાલે, માર્કેટમાં ખાલી એક જ ચાલે એમ, બરાબર.
જુદું પડતું ખાતર જણાવવાનું છે. જુદું પડતું ખાતર કયું છે? આ ચાર ખાતર અહીંયા આપેલા છે, એમાંથી જુદું પડતું ખાતર કયું છે? ફટાફટ આન્સર મોકલી આપો. 127 ની અંદર જવાબ શું છે? વર્મી કમ્પોસ્ટ કે પછી એનપીકે? ફટાફટ આન્સર મોકલી આપજો અને સાથે સાથે શેર પણ કરી આપજો. યસ, 100% વધારે ને વધારે મિત્રો સુધી પહોંચાડવાનું છે. 262 થઈ ગયા છે. ચાલો આપણે નાના નાના ટાર્ગેટ બનાવીએ. 262 છે સાહેબ, આપણે એને 300 નો પહેલા ટાર્ગેટ આપીએ. 300 પ્લસ કરવાના છે આપણે પહેલા. એક્ઝેક્ટલી 262 માંથી 300 પ્લસ કરી આપો. આ જવાબદારી તમારી છે 100%. બાકી અમે અમારું પૂરું આપશું. શાયરી વગર જમવા નહીં દે આજે મને સર. નહીં, તમે જમવા જાઓ ને ઇન્ફિનિટી, એ પહેલા આપણે શાયરી આપી દે. હા, એટલે શાયરી વગર મને જમવા નહીં દે ભાઈ. તને કોણ, અમે જમવા નહીં દઈએ કે પછી? નહીં, હવે એને ખબર પડી ગઈ છે આરા મોજીલા માણસો છે એટલે આપણે મોજ કરાવી શકીએ. ટેલિગ્રામ માં 1000 ઓનલાઈન હોય 24/7 એવા ગ્રુપ માં લિંક કરી છે સર. ઓકે, થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. ચાલો તો આવી જશે હમણાં 1000 જણા. યસ, 100%. ચલો 300 પ્લસ નો ટાર્ગેટ છે આપણી પાસે અને અહીંયા જવાબ આપી દઈએ છીએ. નીચેનામાંથી કયું એક ખાતર જુદું છે? તો આપણને દેખાય છે વર્મી કમ્પોસ્ટ ખાતર, જે અળસિયા અને બાકી જૈવિક કચરામાંથી કોહવણ કરીને બનાવવા આપે છે. બાકી બધા કેવા ખાતરો છે? રાસાયણિક ખાતરો છે. એક કેવું ખાતર છે? સેન્દ્રીય ખાતર. સેન્દ્રીય ખાતર છે, બરાબર છે. સુપર ફોસ્ફેટ રાસાયણિક છે, યુરિયા પણ રાસાયણિક છે, એનપીકે. અને એનપીકે માં ખાસ ધ્યાન રાખજો, જો જેને સંજ્ઞા નહીં આવડતી એને પ્રોબ્લેમ થશે. અહીંયા એન નો મતલબ શું થાય? નાઇટ્રોજન. પી બોલે તો ફોસ્ફરસ અને કે બોલે તો પોટેશિયમ. આ પી બોલે તો પોટેશિયમ નહીં કરી નાખતા પાછા, અને કે બોલે તો કેલ્શિયમ નહીં કરી નાખતા. મોટે ભાગના જે બધા નામ છે સાહેબ, એ ઇંગ્લિશ પરથી આવે છે, પણ અમુક જે એવા છે લેટિન પરથી આવે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ સોડિયમ, નેટ્રિયમ, બરાબર છે, નેટ્રિયમ પરથી. અને બીજું છે આયુ આ કેટ્રિયમ, પોટેશિયમ, પોટેશિયમ, બરાબર. પોટેશિયમ જે છે જે આવેલું છે કેલિયમ પરથી. કેલિયમ જો ભાઈ, કેલિયમ છે, નેટ્રિયમ છે, કે પછી એને આપણે નાઇટ્રમ બી વાંચીએ છીએ. ભાઈ સાહેબ ઇંગ્લિશ છે પાછું ને, એટલે આપણને થોડા થોડા આવડતા થોડા થોડા. NAITRU એવું કઈ કદાચ લખેલું હોય છે. કેલિયમ માં KLIUM એવું એવું કઈ લખેલું હોય છે. ઇંગ્લિશ આપણને થોડા ઓછા આવડતા હે, બરાબર છે. એટલે કદાચ એમાં બાકી મોસ્ટલી બધા ઇંગ્લિશ પરથી હોય. દાખલા તરીકે H એટલે હાઇડ્રોજન, તો એ કન્ફર્મ. HE એટલે કે હિલિયમ, પણ આ જે છે બરાબર છે. નાઇટ્રમ એટલે શું થાય ભાઈ? તો કે નાઇટ્રમ એટલે NA. કોને? તો કે એને, બરાબર છે. જેનો મિનિંગ થાય છે મિત્રો, તો એનો મિનિંગ થાય છે સોડિયમ થશે, સોડિયમ, બરાબર છે. અને કેલિયમ એટલે શું થાય? તો કે અને એ જે છે એની સંજ્ઞા છે મિત્રો પોટેશિયમ, પોટેશિયમ. ઓકે, ક્લિયર સર? ચાલો તો આગળ વધીએ. પછીના સવાલમાં 128 નંબરનો સવાલ છે. યસ, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન નીચેના પૈકી કયો ઘટક જે છે તે મળતો નથી? યાદ રાખજો ને, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ આપણે કરીએ છીએ તો કયો ઘટક મળતો નથી? ઓપ્શન છે કેરોસીન, ત્યાર પછી કોક, ત્યાર પછી આસ્ફાલ્ટ, અને ત્યાર પછી તો કે પેરાફિન મીણ આવશે મિત્રો, બરાબર છે. જણાવો ફટાફટ ઓપ્શન ની અંદર આપણને આન્સર, બરાબર. 128 ની અંદર. જય ગિરનારી દિલીપભાઈ, જય ગિરનારી, મોકલી આપો ફટાફટ આન્સર. ફટાફટ આન્સર મોકલી આપજો. 128 માં તમારો જવાબ શું છે? મોટા ભાગેના આન્સર આવી રહ્યા છે મિત્રો ફટાફટ. મોસ્ટલી સાહેબ બધાના આન્સર આવે છે રાઈટ આન્સર. બધાના આન્સર ક્યાં આવે છે ભાઈ? સી આવે છે, બરાબર છે. અહીંયા આપણો રાઈટ આન્સર જોઈએ, આપણે પહેલા સૌથી પહેલા ફેક્ટ બેઝ ઉપર જોઈએ. પણ મોટા ભાગે જે છે તો એ બધાના આન્સર સી આવે છે, કે આસફાલ્ટ જે છે તે મળતો નથી. પણ એવું નહીં આવે મિત્રો, એને પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન તો કે ભાઈ જે કોક જે છે એ કોક, તો કે કોક મળતો નથી. કોક ક્યાંથી મળે સાહેબ? તો કોક એ કોલસાના નિસ્યંદનથી મળે છે. કોલસો જે છે એ કોલસાનું જો આપણે નિસ્યંદન કરીએ, કોલસો, તો કોલસાનું તમે જો નિસ્યંદન કરશો તો તેની અંદર આપણને એક મળે છે કોક, બરાબર છે. બીજું મળે છે, તો બીજું મળે છે કોલ્ટાર મળે, બરાબર છે, કોલ્ટાર મળશે. અને ત્રીજું મળે છે તો એ મળે છે કોલગેટ, કે કોલ ગેસ, કોલ ગેસ, બરાબર છે, કોલ ગેસ મળશે, બરાબર છે. કોલ ગેસ, કોલ્ટાર અને કોક જે કોલસાના નિસ્યંદનથી આપણને મળે છે. પેટ્રોલિયમના નિસ્યંદનથી મિત્રો તો કે આસ્ફાલ્ટ જે છે તે પણ ઓલરેડી આપણને મળે જ છે, જેને આપણે સાહેબ ઈઝી રીતે કઈ રીતે યાદ રાખી શકીએ? ડામર, બરાબર છે. ડામર જે છેલ્લે રગડો વધે ને એ ડામર હોય છે. એટલે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, એલપીજી પણ કહી શકાય, આસ્ફાલ્ટ, પેરાફિન, મીણ, જેનો ઉપયોગ, યસ, આ બધું જ વપરાય છે. એકની સાહેબ પેલી એક ચાવી છે ને, પેપે ને કે ડી ઉબડા, લખી નાખે ડબલ, પેપે ને કે ડી ઉબડા, પે પે ને 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 કે ડી ઉ બ ડા, બરાબર છે. પહેલા તો કે પેટ્રોલિયમ વાયુ,
ત્યાર પછી પેટ્રોલ ના સાહેબ બધું એટલું બધું લખવા જવું, છોકરાઓ સમજદાર છે. પેટ્રોલિયમ વાયુ, પછી પેટ્રોલ, પછી નેફ્તા, પછી કેરોસીન, પછી ડીઝલ, પછી ઉંજણ તેલ, બળતણ તેલ અને ડામર, બરાબર છે. ઘણું બધું આની અંદર આપણને મળી જાય છે. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર જે આપણો આવશે શું આવશે ભાઈ, તો કે કયો ઘટક એ નથી. નથી તો કોણ નથી ભાઈ, તો કે કોક નથી. કોણ નથી? કોક, બરાબર. મોટા ભાગના બધે વિદ્યાર્થીઓ છે તેનો આન્સર શું હતો ભાઈ, તો કે એનો આન્સર સી હતો, બરાબર છે. કે ડામર આપણને મળતો નથી, પણ ડામર છેલ્લે જે બધું રગડા જેવું સાહેબ કાળું કાળું પ્રવાહી હોય એ શું હોય? ડામર હોય છે. શું હોય છે? ડામર. માછલી માંથી મેળવવામાં આવતા કોડ લિવર ઓઇલ માં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે? કોડ લિવર ઓઇલ ની અંદર કયું વિટામિન, આપણે વિટામિન નું નામ આપવાનું છે, કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન બી. આ પણ ખૂણે ઓલા કેવા તમે કીધું, સુમડી માંથી કાઢેલો સવાલ છે. શોર્ટકટ ગજબ ની એપી સાહેબ, આ તો મને નહોતી ખબર. આવું તમે શું બોલ્યા થાય, પેપે ને કે ડી ઉબડા. યસ યસ. વિટામિન માટે પણ મિત્રો આપણી પાસે એક શોર્ટકટ છે, તમને કદાચ ખબર હશે. રથ એક ટોફી, બરાબર છે. વિટામિન ના રાસાયણિક નામ. માછલી માંથી મેળવવામાં આવતું કોડ લિવર કયું વિટામિન સૌથી વધુ પ્રમાણમાં હોય છે? બી, સી, ડી, ઘણું આવી ગયું. ઓકે, ડન કરી દીધું છે દિલીપભાઈ. દિલીપભાઈ ડન કરી દીધું. યસ, ચાલો તો આન્સર આપી દઈએ છીએ અહીંયા, કે માછલીમાંથી જે તેલ મેળવવામાં આવે છે, જેને આપણે કોડ લિવર ઓઇલ બોલીએ છીએ, એની અંદર કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે? તો વિટામિન ડી. હવે આપણને ખ્યાલ આવ્યો કે સૂર્યનો કુમળો તડકો તમે જો નહીં લઈ શકતા હોય તો તમે આ કોડ લિવર ઓઇલનો ઉપયોગ કરો તો પણ તમને વિટામિન ડી મળી જશે. વિટામિન સી, વિટામિન ઈ કે વિટામિન બી અહીંયા જવાબમાં આવતું નથી. સાચો જવાબ કયો છે? વિટામિન ડી. યસ, ચાલો એક્ઝેક્ટલી. ત્યારબાદ આગળ વધીએ. 130 નંબરનો સવાલ. વાહ ભાઈ વાહ, મજાનો સવાલ છે, જબરજસ્ત સવાલ, જોરદાર સવાલ. સૌ પ્રથમવાર કોલગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે, શા તરીકે ભાઈ, તો કે પ્રકાશના સ્ત્રોત તરીકે ક્યારે અને ક્યાં થયો હતો? ઓપ્શન છે મિત્રો આપણી પાસે 1820 ન્યુયોર્ક, 1810 લંડન, 1920 લંડન કે 1910 ન્યુયોર્ક, બરાબર છે. સૌથી પહેલા આનો આન્સર આપણે આપવાનો છે. 130 નંબરનો ક્વેશ્ચન, મજાનો ક્વેશ્ચન છે. 130 નંબર, 269 થઈ ગયા છે સાહેબ. આપણે 300 ફટાફટ. મિત્રોનો ખૂબ જ સારો સપોર્ટ છે અને ખરેખર 3 દિવસની અંદર એ લોકો અને આપણને બંને સાહેબ મજા આવી છે, જોરદાર જબરજસ્ત. 300 નો ટાર્ગેટ છે આપણો, પહેલો ટાર્ગેટ 300 નો છે. આજે પૂરું થાય 11 વાગે ત્યાં સુધી આપણે લડી લેવાનું છે. જયરાજ સિંહ નું કેવું છે કે સર મેથ્સ નો લેક્ચર કેમ ડાઉનલોડ નથી શો કરેલો? એ જોવું પડશે મિત્રો, તમે કયા લેક્ચર ની વાત કરો છો અને શું છે જોઈ લઈશું. આપણે ટેકનિકલ ઇસ્યુ કયા હશે તો એને આપણે સોલ્વ કરવાની મેક્સિમમ કોશિશ કરીશું. ચલો, મોસ્ટલી બધાના આન્સર આવે છે ABCD, મતલબ છોકરાઓ કન્ફ્યુઝન થાય છે. અચ્છા, તમને લાગે છે કે આવો સવાલ આપણે વાંચેલો નથી? આ સાહેબ પેલામાંથી ક્યાંથી આવ્યો? સુમડીમાંથી કાઢેલો. પણ નીચે એક કોષ્ટકની અંદર આપણને માહિતી આપેલી છે તેમાંથી. તો અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર જે આવે છે, રાઈટ આન્સર શું આવશે ભાઈ, તો કે રાઈટ આન્સર આવે છે આપણો 1810 ની અંદર લંડન માં થયો હતો. અને બીજું તો કે 1820 ની અંદર ન્યુયોર્કમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવેલો હતો, કે કોલગેસ જે છે તેનો પ્રકાશના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવેલો. શા તરીકે ઉપયોગ કરવામાં આવેલો? પ્રકાશના સ્ત્રોત તરીકે સૌથી પહેલા, બરાબર છે. પણ અહીંયા સૌ પ્રથમવાર લખેલું છે. આપણા એન્સર શું આવશે? તો કે 1810. સાથે તો કે 1820 માં ન્યુયોર્કમાં પણ તેનો ઉપયોગ થયો હતો, બરાબર છે. 1920 અને 1910 જે છે તે તો કે એ આવશે નહીં, એ માત્ર તો કે કન્ફ્યુઝન હે કન્ફ્યુઝન કન્ફ્યુઝન કા પતા કે ગુમરા જંતુનાશક દવાનું કોઈ નામ છે, અથવા જંતુનાશક દવા સાથે સંકળાયેલ શબ્દ છે, પશુપાલનની કોઈ પદ્ધતિ સાથે સંકળાયેલ શબ્દ છે, અનાજનો સંગ્રહ કરવા સાથે સંકળાયેલ છે, કે લણણી માટેનું કોઈ સાધનનું નામ છે? ફટાફટ મોકલી આપો કે આ સાઇલ શું છે. કદાચ સાઇલ ની જગ્યાએ સાઇલો પણ હોય શકે. સાઇલો હોય, સાઇલો છે કદાચ. પણ સાઇલો એટલે ઘણા બધા હોય તો સાઇલો બોલે છે. એક્ઝેક્ટલી. નહીં એટલે કદાચ એ લોકોએ વાંચ્યું હોય તો સાઇલો એવો શબ્દ, સાઇલો તો વાંચેલું હોય, સાઇલો પણ ચાલશે કેમ કે એક કરતા વધારે જોયા. હા હા, સાઇલ ઓડીને સુઈ જાઓ. ચેપ્ટર ના નામ સાથે હે મકવાણા મેરુ. વાહ, સરસ, ગુડ, સરસ સરસ. સાઇલ ઓડીને સુઈ જાઓ.
હા પછી સેલ નથી ઓઢાય હા તમારો ઓલો શબ્દ મને ગમ્યો છે સાહેબ ચુંબડી નહીં લોહી ચુંબક લોહી ચુંબક હા લોહી ચુંબક લો ચુંબક અને લોહી ચુંબક આપણે સાહેબ કાઠી શબ્દોની સાહેબ એ તો મજા છે ને ઘણી વાર આપણે કહેતા કે ઠામણા ઉટકવા જાવું છે તો અડધાને તો ખબર ને ઠામણા એટલે શું થાય ચાલો તો અહીંયા જવાબ આવી ગયો છે ઘણા બધાના આન્સર છે આન્સર સી જવાબ સાચો છે અહીંયા કારણ કે અનાજનો સંગ્રહ કરવા માટેની પેલી કોઠીઓ આવે મોટી મોટી કોઠીઓ આપે અને એ દેશ લેવલે ઘણા બધા સંગ્રહ કરે છે મોટા મોટા વિસ્તારોમાં એટલે અનાજનો સંગ્રહ કરવા સાથે આ સાઇલ શબ્દ સંગ્રહાયેલો છે સાઇલ અથવા સાઇલો પણ બોલી શકાય છે જેનો પણ આન્સર સી હતો એ બધા જ અહીંયા સાચા છે ચલો આગળ વધીએ નરેન ચૌહાણ સાયન્સ વધી સાયન્સ ભૂકા કાઢી નાખશે આજે સાયન્સ લાઈન ના ભાઈ ના એવું કઈ સાયન્સ આવી ગયા છે ધરમપુરના કિંગ કોણ ધરમપુરના કિંગ છે બધો એ ગઢ એ સંભાળે છે અચ્છા નરેન અચ્છા નરેન્દ્ર ઓકે પોલિટી વાળા પોલિટી કિંગ છે ભાઈ રાજ 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 ઓકે યસ યસ ચલો ઓકે સુરક્ષિત દિવાળી બનાવવા માટે સાનો ઉપયોગ થતો નથી મસ્ત મજાનો ક્વેશ્ચન છે મિત્રો ને કે સુરક્ષિત દિવાળી બનાવવા માટે સાનો ક્વેશ્ચન થતો નથી ઓપ્શન છે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડ કે પછી સલ્ફર કે પછી સફેદ ફોસ્ફરસ બરાબર છે મને લાગે છે આમાં જવાબ ખોટો લખશે ઘણા બધા 132 બરાબર છે ડી વધારે આવ્યા યસ યસ 132 બરાબર 132 નંબરના ક્વેશ્ચનનો આન્સર મિત્રો ફટાફટ 132 માં શું આવશે 132 લો ભાઈ પૂછે સર ઠામણા એટલે શું ઠામણા એટલે મિત્રો વાતણ થાય કાઠિયાવાડી ભાષામાં ઠામણાને કહેવામાં આવે છે વાતણ કહેવામાં આવે છે ખબર હશે તો જાણતા હશે કે આને ખબર છે ને પછી એમ અચ્છા હા એ બની છે યસ યસ મોટા ભાગનું પબ્લિક તો કાઠિયાવાડી જશે અહીંયા યસ 100% એમ છે સાઉથ ગુજરાત વાળા સાઉથ ગુજરાતનો એક શબ્દ મને ગમી ગયો સાહેબ આમાં ખોટું ના પડે સાહેબ વાંચ્યું સરસ ચાલો સલ્ફર છે મિત્રો તો તેનો ઉપયોગ પણ થાય છે પરંતુ સાહેબ તો કે સફેદ ફોસ્ફરસ જે છે તે સફેદ ફોસ્ફરસ નો ઉપયોગ થતો નથી કેમ તો કે એ જે છે ખૂબ જ કેવો છે ભાઈ તો કે એ ખૂબ જ જોખમી છે બરાબર છે જોખમી હોવાને કારણે સફેદ ફોસ્ફરસ નો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ જો કદાચ સફેદ ની જગ્યાએ મિત્રો લાલ શબ્દ આપેલો હોય તો લાલ જે છે એ લાલ ની અંદર પાછું આવશે ને સાહેબ દિવાસળી બનાવવા માટે સફેદ નો ફોસ્ફરસ ઉપયોગ થતો નથી પરંતુ જો એમ લખેલું હોય કે લાલ ફોસ્ફરસ તો લાલ ફોસ્ફરસ નો ઉપયોગ મિત્રો થાય છે યાદ રાખજો ને બરાબર ફોસ્ફરસ વપરાય સફેદ ફોસ્ફરસ નહીં વપરાય ત્રણ પ્રકારના આવે પીળો ફોસ્ફરસ પણ આવે અહીંયા લાલ ફોસ્ફરસ નો ઉપયોગ થાય છે સરસ તમે ભવિષ્યના વિશ્વ નિર્માતાઓનું સર્જન કરવામાં પુણ્યનું કામ કરી રહ્યા છો આ ખૂબ આભાર દિલીપ ભાઈ હવે હું આટલો ઊંચો થઈ જાવ છું પાછા તમે ઊંચા થાય તો ઊંચું મારે થવાનું છે ને તમારે થવાનું નથી એમ તમે બરાબર છો હા ચલો આગળ વધીએ 138મો સવાલ છે નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી યસ કયો એક દહનનો પ્રકાર નથી એ જણાવવાનું છે અહીંયા ઝડપી દહન છે સ્વયંસ્ફુરિત છે વિસ્ફોટ છે કે પછી ધડાકો છે આમાંથી કયો એક દહનનો પ્રકાર નથી ફટાફટ આન્સર મોકલી 138 નંબરનો ક્વેશ્ચન જે છે મિત્રો જણાવો ફટાફટ ઉર્વશી પટેલ સર મેથ પણ કરાવજો મહત્તમ પ્રયત્નો બેન ચાલુ છે આપડા 277 ગાડું એટકું છે 277 ઘણા બધા જોઈએ છે 300 પ્લસ તો આજે કરવાના છે 100% પહેલો ટાર્ગેટ છે 300 પ્લસ નો અને બીજો ટાર્ગેટ છે 600 પ્લસ નો પણ પેલા 300 પ્લસ કરી આપે ને તો કદાચ તમે શાયરી કહી દેશો કે નહીં 100% 300 પ્લસ થઈ જાય એટલે શાયરી થાય એટલે કે ધમાકેદાર શાયરી વિદ્યાર્થીને પણ ખાવા જવાનું છે હા એને હમણાં પાછો કહે છે સાહેબ ને પાછો મેસેજ કરશે કે ઘરવાળી ખાવા બોલાવી રહી છે ઝડપી દહન તો એ પણ તો કે દહનનો પ્રકાર છે સ્વયંપૂરિત દહન જે છે એ પણ દહનનો એક પ્રકાર છે હવે સી ને ડી મિત્રો કન્ફ્યુઝન જો હોય તો અહીંયા આપણો રાઈટ આન્સર જે મિત્રો આવશે શું આવશે ભાઈ તો કે એ આપણો રાઈટ આન્સર આવે છે ધડાકો આવશે શું આવશે ધડાકો ધડાકો એ દહનનો જે આપણે કહીએ છીએ કે દહનનો પ્રકાર તો ધડાકો એ દહનનો પ્રકાર નથી જ્યારે વિસ્ફોટ આપણે ફટાકડો ફોડીએ છીએ બરાબર છે તો વિસ્ફોટ એ દહનનો પ્રકાર છે સળગાવવાથી પણ શું થાય તો કે ફૂટે છે અને ઘણીવાર સાહેબ
દબાણ આવવાથી પણ ફટાકડા જે ફૂટી જતા હોય છે બરાબર છે તો એ પણ દહનનો શું છે ભાઈ પ્રકાર છે ઓકે ઉષ્મા પણ નીકળે અને અવાજ પણ નીકળે સાથે સાથે ધ્વનિનો અવાજ પણ આવે છે એટલે એને વિસ્ફોટ કહેવાય છે 132 થી ડાયરેક્ટ 138 આવ્યા વચ્ચેના ક્યાં ગયા સાહેબ કઈ ક્વેશ્ચનમાં સાહેબ ટેકનિકલ ઇશ્યુ છે 132 પછી 138 કદાચ નંબરની અંદર મિત્રો પ્રોબ્લેમ હોય બાકી ક્વેશ્ચનની અંદર કોઈ ઇશ્યુ છે નહીં ક્વેશ્ચન બધા જોઈ લઈએ એટલે આઈડિયા આવી જશે યસ યસ 100% સાહેબ પ્રક્રિયા દૂધને કેટલા તાપમાને 15-30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે આ કદાચ મોક ટેસ્ટમાં આપણે પૂછેલું હતું જેને પણ આપેલી હશે એને યાદ હશે કે પેસ્યુરાઇઝેશનની જે પ્રક્રિયા છે એમાં દૂધને 15-30 મિનિટ સેકન્ડ માટે કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે આ પેસ્યુરાઇઝેશન મોટા ભાગે ડેરીમાં થાય યસ કે ગરમ કરવાનું પછી તરત ઠંડુ પાડી દે એટલે લાંબા સમય સુધી સારું રહે હા બેક્ટેરિયા બધા હોય એની અંદર એ મૃત્યુ પામે એટલે ઓપ્શન છે મિત્રો 125 70 50 અને 100 ફટાફટ આન્સર મોકલી આપો 139 માં તમારો જવાબ શું છે ડાયનેમાઇટ હાઈ વિસ્ફોટક યસ તમે પેલા ખાલી આવી રીતે કરતો હતો સાચા પડે ને તો આવી રીતે ટીક કરતો હતો પાંચ સાચા પડી જાય એટલે કરી નાખવાનું ચાર સાચા પડે તો આ રીતે કરવાનું બરાબર તમને ખ્યાલ આવે કે તમારા કેટલા સાચા પડ્યા નંબર અહીંયા જોવાની જરૂર નથી નંબર કદાચ મિસ્ટેક થઈ ગઈ છે બાય મિસ્ટેક આપણી ભૂલ છે બરાબર સ્વીકારીએ છીએ ઉઠક બેઠક કરી લઈશું થોડીક વાર પછી સાહેબ હું નહીં કરું કારણ કે ઓલરેડી સવારે 5 કલાકનો લાઈવ લેક્ચર લીધો છે અને પાછા અત્યારે 4 કલાક લાઈવ છે ને સર એક્ઝામમાં કન્ફ્યુઝન હોય તો કેમ જવાબ લખવો પ્લીઝ આન્સર જો મિત્રો એક્ઝામમાં કન્ફ્યુઝન હોય ને તો તમારે સૌથી પહેલા મેં તમને આગળ પણ કીધેલું છે પહેલા દિવસે પણ આપણી ચર્ચા થઈ હતી કે કોમ્પિટિટિવ એક્ઝામ સોલ્વ કરવી એની અંદર તમને બધું આવડવું જરૂરી હોતું નથી અને શક્ય પણ નથી બધું આપણને આવડવાનું નથી મહત્વની વસ્તુ એ છે કે તમને આપેલા 4 ઓપ્શન જે છે એ 4 ઓપ્શનમાંથી તો કે સાચો જવાબ જે છે સાહેબ એ આપણને પસંદ કરતા આવડવો જોઈએ બરાબર છે તો એ આપણને જો પ્રોપર પસંદ કરતા આવડતો દાખલા તરીકે અહીંયા વાત કરીએ કે પેસ્યુરાઇઝેશનની પ્રક્રિયામાં દૂધને કેટલા તાપમાને ગરમ કરવામાં આવે જો આપણે થોડું ઘણું સાહેબ વાંચેલું હોય તો આપણને એટલી ખબર પડે કે આ જે આન્સર છે સાહેબ 2 આંકડાનો આન્સર આવી શકે છે બરાબર છે કયા કયા નથી આવતા એ ખબર પડે એ આપણને ખબર નહીં પડે તો આપણને આઈડિયા આવી જતો હોય બરાબર છે ફેરફાર કરી નાખીએ અને કેલ્વિન માં પૂછી લે તો સાહેબ કઈ રીતે કરવાનું સાહેબ શીખવાડેલું છે સૂત્ર અહીંયા લખી આપો સાહેબ સિમ્પલ છે કે આપણને જો મિત્રો સેલ્સિયસ આપણને આપેલું છે અને આપેલું કેલ્વિનમાં સોરી કેલ્વિનમાં અંદર આપણે ટ્રાન્સફર કરવું છે તો કેલ્વિન બરાબર શું આવશે મિત્રો તો જે આપણને સેલ્સિયસ આપેલા છે એ સેલ્સિયસ ની અંદર આપણે તો કે 273 શું કરી નાખવાના છે એડ બરાબર છે 273.1516 આવે છે પરંતુ આપણે શું કરવાનું તો 273 સરળતા ખાતર આપણે રાઉન્ડ ફિગર આપણે લઈએ છીએ એટલે અહીંયા સાહેબ 70 હોય તો 273 ની અંદર બીજા આપણે 70 ને એડ કરી નાખીએ 3+0 એટલે 3, 7, 7 14 નો ચોગડો વધી પડી 1, 2, 1, 3 એટલે સાહેબ જો કદાચ કેલ્વિન ની અંદર આન્સર આપેલો હોય તો એ આવશે 343 કેલ્વિન ખાસ આ વસ્તુ નોંધી રાખજો મિત્રો ને આ ટાઈપ નો ક્વેશ્ચન પૂછાઈ શકે છે સારું થયું એકદમ સાહેબ આપેલું છે એટલે કદાચ કેલ્વિન માં પૂછાય કેલ્વિન ની અંદર પૂછાઈ શકે 100% 1860 લાઈવ આવું થયું શું મને લાગ્યું 1860 લાઈવ થઈ ગયા લુઈ પાસવર્ડ 1860 ની અંદર લુઈ પાસવર્ડે આ પોતે થોડી હતી એટલે કહેવાય છે પેસ્ચ્યુરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે સાહેબ શાયરી કહી દીધું એટલે જમી આવ ભાઈ ભાઈ તું જમવા શાયરી કહું એટલે જ જવાનો ઓર્ડર આવે એટલે જવાનો છે ને હા એને ઓર્ડર આવે એટલે આપડી એની ગાડી યસ યસ એક્ઝેક્ટલી સરસ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 140 યસ 100% 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્માનો જે જથ્થો છે એ જથ્થાને મિત્રો શું કહેવામાં આવે છે ઓપ્શન આપણી પાસે અહીંયા આપેલા છે ઉષ્માનું મૂલ્ય તેનું આંતરિક મૂલ્ય તેનું સૂચક મૂલ્ય કે પછી તેનું કેલેરી મૂલ્ય કહેવામાં આવે છે 140 ની અંદર ફટાફટ જણાવશો મિત્રો ફેરનહીટ હોય તો મિત્રો ફેરનહીટ નો પણ આપણને ખબર જ છે કે ફેરનહીટ માટેનું સૂત્ર આપણે આપેલું જ હતું બરાબર છે ફેરનહીટ હોય તો શું કરવાનું ભાઈ તો એ આવશે 9/5 °C + 32 બરાબર છે આ ઓલરેડી આપણે સોમવારે આઈ થિંક આપેલું હતું સૂત્ર બરાબર છે
ચલો ડન, મોસ્ટલી બધાનો આન્સર આવી ચૂક્યા છે અને રાઈટ આન્સર જ આવી રહ્યા છે. ડી ઓપ્શન છે બરાબર, કે કેલરી મૂલ્ય. એક કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉર્જા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહેવાય? તો કેલરી કહેવાય છે મિત્રો, યાદ રાખજો. અને બરાબર છે, એને શું કહેવામાં આવે છે? કેલરી તરીકે ઓળખવામાં આવે છે. પેક બેઝ પર સાહેબ આન્સર છે, એમાં કઈ વધારે ઓપ્શન નંબર વિચારવાનું આવતું નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 141 ફેવરિટ આંકડો આવી ગયો છે મારો, 41 નંબરનો. 41 41 41 41. ચાલો, આપણો શબ્દ છે પોલીમર. આ પોલીમર શબ્દ છે કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? કદાચ આપણે આવો ત્રીજો પ્રશ્ન જોઈ ગયા, યસ, ભાષા, લેટિન ભાષા, ગ્રીક ભાષા, સંસ્કૃત ભાષા વગેરે વગેરે. તો આ પોલીમર જે શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે? ઓપ્શન આપેલા છે, ફટાફટ આન્સર મોકલી આપો. 141માં ઓકે, કેટલાક ફ્રેન્ચ કહે છે, ડી પી પણ કહે છે. સરસ, ફટાફટ આન્સર મોકલી આપો. 141માં શું જવાબ આવશે? પી ડી. સરસ, કઈ ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે પોલીમર? પોલી એટલે ઘણા બધા, એક મોનોમર હોય તો, એક હોય તો એને મોનોમર કહેવાય, બે હોય તો ડાયમર, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, અને ઘણા બધા હોય તો એને પોલીમર બોલીએ છીએ. એટલે ઇથિન સંયોજન છે, તો લાંબી શૃંખલા ઇથિનની હોય તો એને આપણે પોલી ઇથિન એટલે પોલિથિન બોલીએ છીએ. એસ્ટરની લાંબી શૃંખલા હોય તો પોલી એસ્ટર, પોલિસ્ટર બોલીએ છીએ. પીવીસીમાં પણ આવું જ છે, પોલી વિનાઇલ ક્લોરાઇડ. તો આ પોલીમર શબ્દ છે એ કઈ ભાષાનો છે? ઘણા બધા આન્સર આવી ગયા છે, આપણે સાચો આન્સર આપી દઈએ છીએ. ગ્રીક ભાષાનો શબ્દ છે પોલીમર, છે ગ્રીક ભાષામાંથી લીધેલો શબ્દ છે. અને પોલીમરનો મતલબ થાય લાંબી શૃંખલા, બરાબર, એક લાંબી હારમાળ. 100% પોલીથીન આપણે સાહેબ જે યુઝ કરીએ છીએ, પોલીથીન, બરાબર છે. દૂધ ભરવાની થેલી જે આવે છે, જબલા બધા પોલીથીન ના છે. આપણે બધા કેવું છે સાહેબ, મિડલ ક્લાસ ફેમિલી બધા હું કે કોથળી કે, બરાબર, કોથળી, કોથળીઓ બધી આની બનેલી છે, કોથળીઓ આની બરાબર, કોથળીઓ બનેલી છે આની. એક્ઝેક્ટલી બરાબર. જે ડી માર્ટ માં ઘણા જતા હોય ને, સર તમારે પોલીથીન જોઈએ છે, એ પોલીથીન, એ આજ પોલીથીન, એ આજ કોથળીઓ. ઓકે ઓકે, કોથળીઓ. ચાલો આગળ વધીએ. 142 મજાનો પ્રશ્ન છે. વસ્તુ પર બળ લાગે છે એનો અર્થ શું થાય? કે વસ્તુ માત્ર ધકેલાય છે, વસ્તુ માત્ર ખેંચાય છે, વસ્તુનો માત્ર આકાર બદલાય છે, કે પછી આપેલ તમામ. જણાવો મિત્રો, 142 142 નંબરનો ક્વેશ્ચન સવાલમાં શું આવશે? 142 નંબરના સવાલમાં જવાબ મોકલી આપો ફટાફટ. મોનોમર પણ કહે છે, એ તો એક હોય તો મોનો, હોય તો મોનોમર, બે હોય તો ડાય, સરકારી જવાબ આવે છે. કેટલા આવશે ભાઈ? તો અહીંયા રાઈટ આન્સર મિત્રો આપણો જે છે, આન્સર બી શું આવે છે? ડી. કઈ રીતે? તો કે વસ્તુ પર બળ લાગે છે તો શું થાય? તો કે સાહેબ ધકેલાય પણ છે અને ખેંચાય પણ છે, બરાબર છે. સાથે સાથે તો કે વસ્તુનો માત્ર આકાર બદલાય છે, મતલબ બધી જ વસ્તુ જે છે એ પોસિબલ છે. તો અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર જે શું આવશે? તો રાઈટ આન્સર મિત્રો આવશે આપણો ડી. બળ એટલે શું મિત્રો? તો કે બળ એટલે એક પ્રકારની બાહ્ય અસર જે થાય, કે શું કરી શકે? તો કે એ પદાર્થની સ્થિતિ જે છે, પદાર્થની સ્થિતિ, એ સ્થિતિની અંદર શું કરે ભાઈ? તો કે સ્થિતિની અંદર ફેરફાર કરશે. સ્થિતિ જે છે એ સ્થિતિની અંદર ફેરફાર કરે. અને બીજું તો કે એનો જે આકાર જે છે એ આકારની અંદર પણ ફેરફાર કરે. સ્થિતિમાં ફેરફાર શું થાય? તો કે જો સ્થિર હોય તો સ્થિરને શું કરશે ભાઈ? તો કે સ્થિરને ગતિમાં આવશે. અને ગતિમાન હોય તો ગતિમાનને શું કરે છે ભાઈ? તો કે સ્થિર કરવાનું કાર્ય કરે છે. એટલે બળ જે છે, તો કે ત્રણે ત્રણ ઓપ્શન અહીંયા આવી શકે છે આપેલ તમામ. સરકારી જવાબ કેટલા કહે છે? સર હું અત્યારે ડ્રાઈવ કરતા કરતા પણ આ વિડીયો જોઈ રહ્યો છું. YouTube કસ્ટમર આભાર સાહેબ, હે ને મિત્ર, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ તો ગજબના, યસ, જોરદાર, હે ને. પણ તમારું પણ ધ્યાન રાખજો ખાસ, હે ને, બરાબર છે. ઘરે જઈને પણ તમે વિડીયો જોઈ શકો છો, જરૂરી નથી કે ડ્રાઈવ કરતા કરતા પણ જોવો, બરાબર છે. ડ્રાઈવ કરતા કરતા મોબાઈલ યુઝ કરો, એક સબસ્ક્રાઈબર ઘટી જાય. નહીં, સબસ્ક્રાઈબર ના સાહેબ કોઈ ઇશ્યુ નથી, બરાબર છે. પણ મેઇન વસ્તુ એમનું જે જીવન ખૂબ જ અગત્યનું છે, બરાબર. જાન હે તો જહાન હે. સર તમારી યુવાની ટેક્સ્ટ બુક બેસ્ટ છે, હા, 100% ભાઈ. યુવાની બુકો જબરજસ્ત છે ને, ઇંગ્લિશ ગ્રામર નો કોર્સ આપણી એપ્લિકેશન પર આવી ગયો છે, એના માટે તમે જોઈ શકો છો. અને આ કોર્સ પણ તમે હવે ઉપયોગમાં લઈ શકો છો. યસ, ચલો આગળ વધીએ. સાચું વિધાન પસંદ કરવાનું છે, વિધાન અથવા તો વિધાનો, સાચા વિધાન પસંદ કરવાના છે. ત્રણ વિધાન તમને અહીંયા આપેલા છે. 143 નંબરનો સવાલ છે. રેયોનના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે. નાયલોન એ સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા છે. પોલીકોટ એ પોલીથીન અને કોટનના રેસાનું મિશ્રણ છે. જો થોડીક એવી ઉતાવળ કરી નાખીને તો જવાબ આમાં ખોટો આવશે. એટલે શાંતિથી વિચારીને તમારો જવાબ મોકલી આપો. અને 250 ની આસપાસ જ બધું રહેશે, થોડાક 300 ઉપર જતા રહે ને તો વધારે મજા આવશે.
રવિભાઈ આવી ગયા છે, બસ 142 માં ડી બોલે છે. 143 નો જવાબ આપો હવે. 143 માં શું જવાબ આવશે? ફટાફટ આન્સર મોકલી આપો. હા ઇન્ફિનિટી, હા મોજ. 143 રોમેન્ટિક નંબર છે એમ કે છે. એટલે આઈ હેટ યુ. અચ્છા, 1 4 3. પણ રોમેન્ટિક કીધું છે એટલે મને નથી લાગતું કઈ હેટ આવતું હોય એમ. બાકી આપણને કઈ ખબર નથી એમ અહીંયા શું આવે છે. સિલેબસ બહાર ના પ્રશ્નો પૂછવા નહીં, બરાબર છે? યસ. 143 એ ફાઇનલ. સરકારી આન્સર આવે છે એમ કે છે ભાઈ ને. સરકારી, આ તો મેં કીધું હતું ને, સરકારી વાળા લેવાય દેવાના આવશે. અહીંયા પ્રશ્ન છે કે કયું વિધાન સાચું છે. હા, રેયોનના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે. રેશમ જેવા જ હોય, સિલ્ક જેવા જ હોય, તો આ વિધાન સાચું છે. એટલે પહેલું વિધાન તો સાચું થઈ ગયું. ડન ડન. આ નાયલોનના રેસા એ સૌ પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા. જો આ પેલા રેયોન બનાવી નાખે પણ એમાં લાકડા માવો વાપરો તો, એટલે એને સંપૂર્ણ સંશ્લેષિત રેસા ન ગણી શકાય. પણ નાયલોન એ સંપૂર્ણ સંશ્લેષિત રેસા છે, અને સ્ટીલના સ્તર કરતા પણ આની મજબૂતાઈ ગજબની છે. એટલા માટે નાયલોનના રેસા સંપૂર્ણ સંશ્લેષિત રેસા સૌ પ્રથમ, એ વિધાન પણ સાચું છે. અને છેલ્લું તમને કન્ફ્યુઝન કરવા માટે આપેલું હતું કે પોલીકોટ એ પોલિથીન અને કોટનના રેસાનું મિશ્રણ નથી, પરંતુ પોલિએસ્ટર એટલે કે પોલિસ્ટર. આ પોલિસ્ટર અને કોટનના રેસાનું મિશ્રણ છે, એટલે આ વિધાન કેવું થઈ જશે? ખોટું. તો ફક્ત પહેલું અને બીજું વિધાન સાચું છે. જવાબ આવશે એ. અહીંયા જો તમને પોલિસ્ટર આપ્યો હોત ને તો જવાબ સાચો પડત. જો આપણે પોલીકોટ અને પોલીવુલ આવા બે શબ્દો આવે છે, એટલે પોલીકોટમાં કોણ કોણ આવે? તો પોલિસ્ટર અને કોટન. અને પોલીવુલ બોલે તો પોલિસ્ટર અને ઉન. ઉન એટલે વુલ કહેવાય ને, બરાબર? તો પોલીવુલ ની અંદર પોલિસ્ટર અને ઉન આવશે, પોલીકોટમાં પોલિસ્ટર અને કોટન આવશે. એટલે આ જવાબ. ઇન્ફિનિટી સાહેબ પાછો પૂછે છે કે સાહેબ કે ન્યા હેટ નો આવે. હા, પણ એ જે આવે એ પાછો લખાયું નથી. બરાબર છે. ઓકે, ચાલો. તો જવાબ શું આવશે? ફક્ત 1 અને 2. આ ઘણા બધાને સાચું ખબર છે કે આવે હું એમ, બરાબર ને? ચાલો ચાલો આગળ નંબર જઈએ આપણે. 144 રોમેન્ટિક નંબર પ્લસ 1. 144 હવા પાણીને કોલસો. ચલો મિત્રો, નીચેનામાંથી કયા બે બળો જે છે સંપર્ક બળો છે જણાવો ફટાફટ. પહેલું છે ઘર્ષણ બળ, ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળ, ત્યાર પછી ચુંબકીય બળ, અને ત્યાર પછી સ્નાયુ બળ. બરાબર, ઓપ્શન છે આપણા. ઓપ્શન ફટાફટ આન્સર 144 144 નંબર ની અંદર ફટાફટ આન્સર મોકલી આપો. શેર કરી દેજો મિત્રો, કેમ કે 300 તો આજે થવા જ જોઈએ. 300 તો મિનિમમ આંકડો આપણો આપ્યો છે. જોઈ લ્યો સર, હેટ પર ચોકડી મારી દીધી. ઇન શોર્ટ માં તમે ચોકડી મારી હતી? ખબર નહીં ભાઈ, મને બી કોઈ આઈડિયા નથી. ચલો જોઈએ, અહીંયા ઘણા બધા આન્સરો આવી રહ્યા છે. બરાબર છે, ઘણા બધા આન્સર આવી રહ્યા છે. એ છે, સી છે, મોસ્ટલી ડી પણ આવી રહ્યો છે. ચલો મિત્રો, પહેલા તો આપણે સમજી લઈએ સાહેબ, બરાબર ભાઈ? સીધા આન્સર પણ એટલે ફટાફટ ખબર પડી જશે. સૌથી પહેલા મિત્રો, જે બળ છે ને, તો એ બળના બે પ્રકાર પડે છે. એક આવશે સંતુલિત બળ અને સંતુલિત, અને એક આવે છે અસંતુલિત બળ. હવે એ અસંતુલિત જે મિત્રો, તો એના પણ પાછા પેટા પ્રકારની આપણે વાત કરીએ તો એમાં પણ બે પ્રકાર પેટા પ્રકાર આવશે. એક આવે છે સંપર્ક બળ અને એક આવે છે બિન સંપર્ક બળ. અને એના પણ સાહેબ પાછા જે બધા પેટા પ્રકાર પડે છે. સંપર્ક બળની જો આપણે વાત કરીએ, અચ્છા બ્લેક કલર જ લઈ લઈએ ને, સંપર્ક બળની વાત કરીએ તો એની અંદર મિત્રો પાછા એના પેટા બે પ્રકાર પડે છે. કયા કયા આવશે? તો એમાં આવે છે ઘર્ષણ સ્નાયુ બળ અને સ્નાયુ બળ આવશે. બરાબર છે. બિન સંપર્ક ની અંદર એના પાછા પેટા ત્રણ પ્રકાર પડે છે, જે આવશે ચુંબકીય બળ, ત્યાર પછી આવે છે સ્થિત વિદ્યુત બળ, અને ત્રીજું આવશે મિત્રો ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે. આ પાછા એના બેટા ત્રણ પ્રકાર. તો સિમ્પલ છે કે નીચેના પૈકી કયા બે બળો એ સંપર્ક બળો છે ભાઈ? તો સંપર્ક બળમાં આપ્યું છે ઘર્ષણ અને સ્નાયુ. એટલે શું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? તો અહીંયા રાઈટ આન્સર આવે છે પહેલું અને ચોથું, 1 અને 4. એટલે આપણો આન્સર શું આવશે મિત્રો? તો આન્સર આવે છે સી.
અને થોડું જણાવી દઈએ કે સંપર્ક અને બિનસંપર્કનો મતલબ શું થાય કે જ્યારે બળ લગાડતી વખતે તમારે વસ્તુને ટચ કરવી પડે, બરાબર, અડવું પડે, તો એને શું કહેવાય? સંપર્ક પડે. હવે સ્નાયુ બળ એટલે મસલ્સ વડે ધક્કો મારીએ છીએ, ઉચકીએ છીએ, ફેંકીએ છીએ, સાયકલિંગ કરીએ છીએ, બધું સ્નાયુ બળ, તો એમાં પણ એ જ થાય છે. અને બિનસંપર્ક બળમાં સંપર્ક કરવો જરૂરી નથી. એક્ઝામ્પલ તરીકે ચુંબક વસ્તુ છે, તો ચુંબકની અંદર તમે આઈડા વગર પણ આકર્ષણ ને અપાકર્ષણ કરી શકો છો, બરાબર. ગુરુત્વાકર્ષણમાં 10 માળની બિલ્ડિંગ ઉપરથી ખાલી આમાડા થાવ ને એટલે સીધા ખેંચી પૃથ્વી લેવાનો આવે, તમને અડવાનો આવે, સીધે સીધા ખેંચાઈ જાવ છો. પથ્થર પણ ફેંકીએ છીએ તો પાછો આવી જાય છે, બરાબર. એટલે સંપર્ક બળ ને બિનસંપર્ક બળ શું છે એની પણ આપણે સમજૂતી મેળવી લેવાની છે. ચાલો આગળ વધીએ. 145 નંબરનો સવાલ છે કે નીચેનામાંથી કયું એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. બે પ્લાસ્ટિક આવે છે આપણે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક, પણ પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે શું જવાબ આવે છે. ફટાફટ આન્સર મોકલી આપો. સર, જેને ઓનલી જીકે બુક કરી હોય તો એને તલાટીમાં 50 માર્ક માટે શું કરવું જોઈએ? મિત્ર, ઘણું બધું વાંચવું જોઈએ તલાટીની અંદર, બરાબર છે. હા, જીકે સિવાય પણ મેથ્સ, ઇંગ્લિશ, જે સાયન્સ, ગુજરાત, સોરી સાયન્સ કે ગુજરાતી અને ઇંગ્લિશ એ અગત્યના ક્વેશ્ચન છે. સર, PDF ક્યાં મળશે લેક્ચરની? મિત્રો, ફરી એકવાર આપણી એપ્લિકેશન છે તેના પર મળી જશે. સર, તમારું ધ્યાન નહોતું, હમણાં 300+ લાઈવ થઈ ગયા હતા એટલે તમારો કન્ડિશન પૂરી કરો. શાયરી બરાબર છે, 100%. નો થયા હોય કોઈ દિવસ, નો થયા હોય, ખોટું બોલે, ખોટું બોલે, શાયરી બોલો કે બાકી 253 ની ઉપર સીધા 300 તેમ થોડા અહીંયા આવતા. યસ, 100%. ચલો સાહેબ, આન્સર ની આપણે ડિસ્કસ કરીએ. હા, નીચેનામાંથી કયું એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક નું ઉદાહરણ છે? તો આપણે યાદ રાખવાનું છે મેલામાઇન, બરાબર. આ મેલામાઇન છે એ સ્વિચ બનાવવા અને ત્યાં બધે બોર્ડ બનાવવા એમાં ઉપયોગમાં આવે છે, બરાબર. આ પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિથીન અને અહીંયા બે જે છે એ કેવા છે? થર્મોપ્લાસ્ટિક છે. જ્યારે આ થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિક નો ગુણધર્મ શું છે? ગરમ કર્યા બાદ ફરી પાછા મૂળ આકાર આપી શકતા નથી. જ્યારે આ બધાને ગરમ કરીને પાછા મૂળ આકારમાં આપી શકાય, બરાબર. પોલિથીન ને પીવીસી થર્મોપ્લાસ્ટિક છે અને મેલામાઇન છે એ થર્મો સેટિંગ પ્લાસ્ટિક છે. યસ, ચાલો આગળ વધીએ. 146મો સવાલ, 146. દબાણ ખાલી જગ્યા વડે લાગે છે, માત્ર ઘન પદાર્થ, માત્ર પ્રવાહી પદાર્થ, માત્ર વાયુ પદાર્થ કે આપેલ તમામ. ચલો ફટાફટ મિત્રો આન્સર જણાવો. 146 પ્રેશર, દબાણ એટલે કે પ્રેશર. યસ સર, દબાણ ખાલી જગ્યા વડે લાગે છે. ફટાફટ આન્સર મોકલી આપો. ઇંગ્લિશ ગુજરાતી તો ક્યાં છે, પણ જીકે માટે હવે ક્યાં છે કે હું છે? સરકારી જવાબ. યસ સાહેબ, દબાણ જે છે, દબાણ જે છે, તો કે દબાણ માત્ર ઘન પદાર્થ, માત્ર પ્રવાહી પદાર્થ કે માત્ર વાયુ પદાર્થ, એવું નહીં આવે મિત્રો. દબાણ તો કે ઘન, પ્રવાહી ને વાયુ બધા જ વડે શું આવે, તો કે દબાણ લાગી શકે છે. એટલે અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો રાઈટ આન્સર આવશે આપેલ તમામ આવશે. શું આવશે? આપેલ તમામ. દબાણ જે છે, દબાણ તો કે દરેકે દરેક પદાર્થો વડે લાગી શકે છે. દબાણ જે છે, દબાણનો એકમ આપણે શું કહી શકીએ? આપણે પાસ્કલ. પાસ્કલ દબાણનો એકમ છે પાસ્કલ. ન્યુટન ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર. ન્યુટન પ્રતિ મીટર સ્ક્વેર પણ સાહેબ આવી શકે. એ સિવાય તો કે પાસ્કલ પણ આવી શકે, વાતાવરણ દબાણ પણ આવી શકે છે, ટોર પણ આવી શકે છે, બાર પણ આવી શકે છે. જે બેરોમીટર માં જે આવે ને બાર આવે. યસ, એમાં હવાનું દબાણ માપવા માટે આપણને પૂછાય તો બાર નો ઉપયોગ થાય. એક બગડે બાર નહીં, હો BAR બાર. આ સીએનજી પંપ માં જે પ્રેશર નું પેલું મશીન હોય ને એમાં તમને બાર લખેલું છે. પંચરની દુકાને પેલું નાનું એવું બટકું આવે હવા ચેક કરવા, એમાં બાર હોય. હવાનું દબાણ માપવા માટે પૂછાય તો બાર આવશે. બાકી એનો SI એકમ ફેમસ છે પાસ્કલ. સરસ, આગળ આપેલું છે. 147 નંબરનો સવાલ છે, પર્યાવરણની જાગૃતિ માટે નીચેનામાંથી કયો એક 5R નો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ? પર્યાવરણની જાગૃતિ માટે કયા 5R ને આપણે ઉપયોગમાં લેવાના છે? આન્સર જોઈ લ્યો અને ફટાફટ તમારો આન્સર મોકલી આપો. 147માં તમારો જવાબ શું છે? ફટાફટ મોકલી આપજો. પૂર્વી પટેલ એક્ઝામ થી પણ પ્રેશર લાગે છે એવું કે છે. એ પ્રેશર અલગ હોય ભાઈ. સર, વાયર ને કવર કયા કરવા શું વપરાય છે?
રબર નો ઉપયોગ થાય છે વાયર ને કવર કરવા માટે. તો મહેતા મિતાક્ષી હું કઈક લખેલું હતું, વાયર ના કવરો છે એમાં તો મોટા ભાગે રબર નો ઉપયોગ થાય છે, રબર નું પડ ચડવામાં આવે છે. ચલો મિત્રો ફટાફટ જલ્દી આન્સર જણાવજો. ફાઈનલ આન્સર આવી ગયા છે બધાના. યસ, બી અને ડી વધારે આવે છે, બી અને ડી બોલે છે. ચાલો જોઈ લઈએ સાચો જવાબ શું છે. તો બી છે, રીડ્યુઝ, ઓછો ઉપયોગ કરવો, ઓછો ઉપયોગ કરવો, રીયુઝ, પુનઃ ઉપયોગ કરવો, ફરી વખત એની વસ્તુ ઉપયોગમાં લેવી, રીસાયકલ, પુનઃ ચક્રીકરણ, રીકવર એટલે તમે ભાંગતૂટ થઈ ગઈ છે થોડું ઘણું સમારકામ કરીને એનો ઉપયોગ કરી શકો, રિફ્યુઝ એટલે ના પાડવી જે વસ્તુ ઉપયોગમાં, આપણે તો વળી પછી હા પાડીએ. કપડાની ત્રણ જોડ લેવા ગયા હોય ને તો બે જોડ એક થેલી નાખતો, નહીં 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 એક એક નાખવાની એમ કરે, ત્રણ જોડ લીધી છે તો ત્રણ થેલી તો આપવી જ પડે ને, સો ટકા એવી રીતે વાત કરે એટલે એ વસ્તુ ન કરવી જોઈએ. અને આપણે એક પ્રશ્ન પૂછી લઈએ સાહેબ, નિયોપ્રિન આવે સર વાયરમાં, નિયોપ્રિન એ રબર નો જે પ્રકાર છે બરાબર. ચાલો અહીંયા તમે મને જણાવો કે રીસાયકલ કઈ કઈ વસ્તુનું થશે, કોમેન્ટમાં ફટાફટ મને આન્સર આપો કે કઈ કઈ વસ્તુ એવી છે જેનું રીસાયકલ થઈ શકે છે. ફટાફટ તમને જે કોઈ યાદ હોય ને ફટાફટ મોકલી આપો કે કઈ કઈ વસ્તુનું પુનઃ ચક્રીકરણ કરી શકાય છે, ફટાફટ આપી દેજો સર. સાઈડ પર રહો જરા. ઓકે પટેલ માહી, ફટાફટ આન્સર મોકલી આપો કે કઈ કઈ વસ્તુનું રીસાયકલ થઈ શકે છે. ઓકે પેપર, સરસ. હા પેપર નું રીસાયકલ થઈ શકે, કાગળ નું રીસાયકલ થઈ શકે છે, પ્લાસ્ટિક, હા સરસ સરસ, પ્લાસ્ટિક નું પણ રીસાયકલ થઈ શકે છે. પેપર પ્લાસ્ટિક આવી ગયું છે, કાગળ પ્લાસ્ટિક આવી ગયું છે. ઓકે ઓકે બીજું જણાવો, કાગળ પ્લાસ્ટિક સિવાય કાચ, સરસ, કાચ નું પણ થઈ શકે, ધાતુ નું પણ થઈ શકે છે, સરસ સરસ. કાગળ પ્લાસ્ટિક કાચ ધાતુ આ બધાનું જ રીસાયકલ થઈ શકે છે. યસ. ચાલો આગળ વાત કરીએ 148 નંબર નો સવાલ. બરાબર મજાનો સવાલ છે સાહેબ. નીચેનામાંથી કયું વિધાન જે છે એ ઘર્ષણ બળ માટે સાચું નથી? એક તો આપણે જોયું કે ઘર્ષણ બળ જે છે એ કયું પર છે ભાઈ, તો કે સંપર્ક પર. બરાબર છે. કયું વિધાન એ સાચું નથી એ તમારે જણાવવાનું છે. બરાબર છે, નથી એ નથી એ ખાસ આપણે ધ્યાન આપવાનું છે. ચલો ફટાફટ મિત્રો જણાવો ફટાફટ. 148 માં તમારો જવાબ શું છે? કાપડ નું રીસાયકલ નહીં થાય. રીસાયકલ નો મતલબ ફરી વખત મેળવવું, બીજું મેળવો ને, એના ને એને તમે મશીન માં નાખો ને બીજું બની જતું તો એને રીસાયકલ કહેવાય. અહીંયા પણ જેટલા ભલે 250 રહ્યા, પણ 250 પ્યોર છે, રેગ્યુલર પ્યોર ભણવા વાળા છે, ભણવા વાળા છે. ચલો મિત્રો આન્સર એનાલિસિસ કરીએ આપણે. 148 કે નીચેનામાંથી કયું વિધાન એ ઘર્ષણ બળ માટે સાચું નથી એ જોવાનું છે. ઘર્ષણ એ ઉષ્મા ઉત્પન્ન કરે છે, તો યસ આ છે રાઈટ છે, બરાબર છે કે ઘર્ષણ તમે હાથ આપણે ઘસીએ છીએ તો ઉષ્મા ઉત્પન્ન થાય કે ના થાય, મતલબ ઘર્ષણ જે છે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. બીજું, ઘર્ષણ એ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે, બરાબર છે. જો બ્રેકના ડટ્ટા હોય તો ગાડી જતી હોય, ગાડીને આપણે શું કરીએ ભાઈ, તો કે સ્થિર કરી શકીએ, મતલબ આ પણ કેવું છે સાચું. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, યસ આ પણ કેવું છે સાચી વસ્તુ છે. વાહનના ટાયર ઘસાઈ જાય, ચંપલના તળિયા ઘસાઈ જાય છે. ઘર્ષણ એ હંમેશા માટે હાનિકારક છે? ના ભાઈ, ઘર્ષણ એ હંમેશા માટે હાનિકારક હોતું નથી. નો ડાઉટ એ હાનિકારક છે, પણ હંમેશા હાનિકારક નથી. કેમ? તો કે ઘર્ષણ નહીં લાગતું તો આપણે ગાડી ચલાવી શકીશું જ નહીં. બરાબર છે કે હાનિકારક હોત તો ગાડી ઉભી જ ન રહેતી. બરાબર 100%, બરાબર છે કે જો હાનિકારક હોત તો ગાડી ઉભી રહી શકતે નહીં, આપણે ચાલી શકતે નહીં. એટલે ઘર્ષણ હાનિકારક છે, પણ હંમેશા માટે હાનિકારક હોતું નથી. મશીનોના પાર્ટ ઘસાઈ જાય એના માટે આપણે હાનિકારક છે. લે ભાઈ, સાવ આમ ના હોય વાઈફ વિશે. ઘર્ષણ ના લાભા લાભ જણાવો તો ઘણા લોકો લખતા કે ઘર્ષણ ને કારણે લખી શકીએ છીએ, પણ એ લોકો ને લખતા જોર આવતું હોય ને લખતા, એટલે ઘર્ષણ એ જે છે એ ભાઈ હાની અંદર આવી શકે છે લખવાની અંદર, મતલબ ફાયદામાં કે ગેરફાયદામાં. તૈયારી છે. 300 પહોંચાડી દો. ચાલો
क्या एक कृत्रिम रेसा ऊन जेवा होय छे, ऊन जेवा गुणधर्म धरावे छे, बराबर, ऊन जेवा कृत्रिम रेसा क्या छे? पॉलिएस्टर, रेयोन, एक्रेलिक के नाइलॉन, फटाफट। जो अहीं चारे चार कृत्रिम रेसा छे, परंतु क्या रेसा ए ऊन जेवा गुणधर्म धरावे छे? फटाफट आंसर मोकली आपो। कश्मीर थी डायरेक्ट कन्याकुमारी सुधी उभोज ना रहेवाय। अच्छा, मतलब घर्षण ना लागे तो एम। अच्छा, कश्मीर से लेके कन्याकुमारी। हवे शायरी बोलवी पड़शे तमारे हो साहेब। 300 આવ્યા હોય તો ઉડી નાખ્યા થાય, જોઈ લઈએ આપણે। યસ, 100%, 246 છે। યસ, એક્ઝેક્ટલી। આ તો ઘટતા જાય છે મિત્રો, ઘટવા તો બિલકુલ જોઈએ જ નહીં। અહીંયા આપણે પ્યોર પ્યોર કહેતા હતા હમણાં કે આ થતી રહેશે। મોજ મોજ જે છે સાહેબ, મોજ એ તો દેખાતો નથી, જંબા ગયો લાગે નહીં। હા, જમી આવશે, હમણાં આવશે। હા, જમીન પાછો, હા જમીન પાછો આવશે, પાછો કહેશે કે હું જમીન આવ્યો છું એમ। સ્વેટર બનાવવામાં હવે પ્યોર ઊન નથી વાપરતા, ઘણી વખત આ એક્રેલિકના રેસા વાપરે છે, કારણ કે પાણી સાથે ઓછી પ્રક્રિયા કરે છે, પ્લસ સડતા નથી, લાંબા સમય સુધી સારા રહે છે, એટલે એક્રેલિકનો જે ગુણધર્મ છે ને એ ઊન જેવો છે, એક્રેલિકના રેસા ઊન જેવા છે। પૂર્વી પટેલ બેન જે છે સાહેબ, લગભગ સતત 3 દિવસ થી આપણી સાથે, અને સતત ને સતત લાઈવ છે, યોગ્ય જોડકા જોડવાના છે, બરાબર છે, બરાબર। ઓ, 3 સ્ટાર સાહેબ આપી દીધા છે કે જોડકા આપણને આપેલા છે કે આ બાજુ જે છે તેને આપણે આની સાથે જોડકાની અંદર જોડવાનો છે। રાઈટ આન્સર તમે ક્વેશ્ચન બોલવાની મારે જરૂર નથી। તાયરીની કીધી ઇટેલ જમવાનું આવી, તાયરીની કીધી એટલે જમવાનું છોડી દીધું, છાસ પીને આવતો રહ્યો એમ કે થોડા કામ રહેજો એટલે। યસ યસ, હવે તમારે કેવી પડશે નો કરે, આ બધાને હવે અહીંયા આવશે આપણને રિક્વેસ્ટ કરવા કે હવે શાયરી કયો નહીં। ઘણા બધાને મેસેજ આવે વોટ્સએપમાં કે ભાઈ તમે શાયરી શાયરી કરીને બે દી કાઢી નાખા, સરસ। પણ ખરેખર સાહેબ 3 દિવસની જર્ની બહુ જબરજસ્ત રહી, બહુ મજા આવી, બહુ મજા આવી, ખરેખર વિદ્યાર્થીઓને પણ મજા આવી ને આપણને પણ મજા આવી, બરાબર છે। ચલો મિત્રો, 150 ની અંદર આન્સર જણાવો ફટાફટ। સર મારે જ્ઞાન લેવું છે તો જોઈન રહેવું પડશે? યસ, 100% બેન, સાચી વાત છે, બરાબર। તમે ખરેખર જોઈન છો તો આપનો ખૂબ ખૂબ આભાર હે ને। ઘણા બધા મિત્રો એવા છે જે કન્ટિન્યુઅસ સ્ટાર્ટિંગ થી કરીને એન્ડિંગ સુધી જોઈન રહે છે। આ નિપા બેન નો કઈક સવાલ છે પણ આપણે દેખાતો નથી, એને કીધું કે મારો સવાલ જોવો એમ। નિપા બેન, સર ખરેખર તમને અને સંપૂર્ણ યુવા ટીમને ધન્યવાદ છે, 100% સલામ છે આપને પણ સાહેબ, બરાબર। તમારા જેવા વિદ્યાર્થીઓ તો કહે ને, હંમેશા સંસ્થા કરતા વિદ્યાર્થીઓ જે છે મહાન હોય છે મિત્રો, ને એના વિદ્યાર્થીઓ જબરજસ્ત છે, તમારા જેવા મિત્રો જે છે તેના કારણે જ અમે આજે આટલા બધા લાઈવ આવી શકીએ છીએ। ચલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ મિત્રો, કે યોગ્ય જોડકા જોડો, સૌથી પહેલું છે ઘર્ષણનું કારણ, તો કે શક્ય નથી તરલ વડે લાગતું ઘર્ષણ, લોટન ઘર્ષણ, તો અહીંયા મિત્રો એની અંદર આવશે ઘર્ષણનું કારણ જે છે મિત્રો, તો કે સપાટીઓની અનિયમિતતા, બરાબર, સપાટી જે છે તો કે લીસ્તી હોતી નથી, એના કારણે શું થાય તો કે ઘર્ષણ વધારે લાગે છે। શૂન્ય ઘર્ષણની મિત્રો આપણે વાત કરીએ તો કે શૂન્ય ઘર્ષણ જે છે તે શક્ય નથી। ચલો અહીંયા આપણે આન્સર ટેલી કરીએ સાહેબ, કે પહેલા જોડે ડી હોય એવા 3 છે, એટલે આ તો નીકળી ગયો, પહેલા જોડે ડી ને બીજા જોડે એ, તો એની અંદર પહેલા જોડે ડી અને બીજા જોડે એટલે આ પણ નીકળી ગયો। કોમ્પિટિશન કોની અંદર છે ભાઈ, તો કે એબી ની અંદર છે, બરાબર। જો શૂન્ય ઘર્ષણ પોસિબલ નથી મિત્રો, જો શૂન્ય ઘર્ષણ જે પોસિબલ હોય તો શું થાય, તો કે ઉર્જા સંરક્ષણ નિયમ ખોટો પડી જાય, બરાબર છે, અને મૂળભૂત નિયમો ક્યારેય ખોટા હોતા નથી, કોઈ પણ પરિસ્થિતિમાં એનું પાલન થતું હોય છે, એટલે એ નિયમ ક્યારેય ખોટા નહીં હોય। એક પ્રશ્ન વચ્ચે લઈ લઈએ, કાપડ રીસાયકલ છે કે એના ઉપર કન્ફ્યુઝન છે, યસ યસ, પણ આઈ થિંક કાપડ રીસાયકલ ન થઈ શકે, કાપડને કદાચ સાંધીને તમે બીજી વખત બનાવી શકો, પરંતુ રીસાયકલ કરવાનો મતલબ શું થાય, ઓગાળીને પીગાળીને નવા આકારમાં ઢાળવું। હવે કાપડ મોટા ભાગે રીસાયકલ ન બની શકે, કેમ કે એ કોટન છે, કદાચ તમે એને પીગાળી તો ન શકો, ઓગાળી નહીં શકો, એટલે કાપડ રીસાયકલ નથી। આ પ્લાસ્ટિકનું કાપડ હોય તો કદાચ બની શકે કે એમાં કદાચ તમે એને ઓગાળીને પીગાળી નવો આકાર ઢાળી શકશો। અક્ષયભાઈ પણ સાહેબ જબરજસ્ત પેલું કહે કે ભાઈ સાહિત્યકાર, ખેલાડી, લેખક છે અને શાયરી પણ લખવાનું કામ બહુ જબરજસ્ત છે। અક્ષય વાળંદ એ પણ સાહેબ મજાનો માણસ છે, મજાનો અને મોજીલો માણસ, બરાબર, રાત્રે 12:30 વાગે ફોન કરે એવો માણસ, ગઈકાલે રાત્રે 12:30 વાગે ફોન કરે। ચલો
વાત કરીએ આપણે અહીંયા તો અહીંયા બધા કે કરછનનું કારણ અને શૂન્ય પોસિબલ નથી. ધારારેખી જે આકાર જે છે મિત્રો એ આપણને તો કે તરત વર્તે લાગતું જે ઘર્ષણ જે છે શું કરે ભાઈ તો કે આકાર ઘટાડે છે. કઈ કર આપણે સાહેબ ધારારેખું જેવું કંઈક જોયું હતું માછલી વાળું જે આપણું હતું બરાબર છે. બોલ બેરિંગ જે છે મિત્રો એ સામે આવશે ભાઈ તો એ આવે છે લોટણ ઘર્ષણ. લોટણ ઘર્ષણ શું થાય કે કોઈ પણ વસ્તુ જયારે ગબડતી હોય ને તો ત્યારે લાગતું જે ઘર્ષણ છે. કોઈ પણ પદાર્થ જે છે એ કોઈ પણ પદાર્થ જયારે ગબડે છે તો ત્યારે લાગતું જે ઘર્ષણ બળ જે છે તેને કેવું આવે છે લોટણ ઘર્ષણ બળ મિત્રો કહેવામાં આવે છે. બરાબર છે તો અહીંયા રાઈટ આન્સર આપણો આવશે પહેલાની સાથે ડી પછી બીજામાં એ ત્રીજાની સાથે બી અને ચોથાની અંદર સી. રાઈટ આન્સર મિત્રો આપણો અહીંયા આવશે. જે પણ મિત્રોનો બી આન્સર હતો ખબર એકદમ જોરદાર તૈયારી છે. બરાબર છે સરસ સરસ. બધા એમ કે છે કે અમે પણ રોજ લાઈવ હોઈએ છીએ. તમારો પણ આભાર. તમારો પણ આભાર. બધાની કોમેન્ટ બધાના નામ વાંચી શકતા નથી હોતા. બરાબર છે. ત્રણ દિવસમાં વિજ્ઞાનનું જોરદાર જ્ઞાન મળી ગયું છે. થેન્ક યુ બોથ સર. તમારો પણ આભાર મિત્રો. પટેલ મુક્તિ ડન. ચાલો 151 પહોંચી ગયા છે. 151 નો ચાંદલો કરવાનો છે. 155 150 રન આપડા પૂરા થઈ ગયા. વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર કે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે આને આપણે શું બોલીએ છીએ. જ્યાં પ્રાણી છે એવું આરક્ષિત ક્ષેત્ર જ્યાં સ્વતંત્ર રૂપે નિવાસ કરી શકે છે અને પ્રાકૃતિક સંસાધનો એટલે કે કુદરતી જેટલી પણ વસ્તુઓ છે એનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકે છે તો આને આપણે શું બોલીએ છીએ. પરાવલંબી અને પરોપજીવી અને પરપોષી પોષણમાં શું ફરક. પરાવલંબી એ છે મતલબ શું આવશે તો પરાવલંબી ને સાહેબ પરપોષી તો બંને એક જ થશે. એ બંને અન્ય ઉપર આધાર રાખે છે અને પરોપજીવી એટલે એવા કે જે લોકો મૃત અથવા તો સડતા કાર્બનિક પદાર્થમાંથી જે ખોરાક મેળવે છે. પણ પરાવલંબી અને પરપોષીમાં એક મિસ્ટેક છે એટલે મતલબ એક થોડોક તફાવત છે ડિફરન્સિસ. પરાવલંબી એટલે બીજા ઉપર આધાર રાખે જેમાં તૃણાહારી માંસાહારી મિશ્રાહારી આવી જાય. પણ પરપોષી એટલે સામેવાળા સજીવને માયરા વગર એમાંથી ખોરાક મેળવે. એટલે આપણા શરીરમાં જો કૃમિ થઈ જાય ને તો એ કૃમિને પરપોષી કહેવામાં આવે છે. અમરવેલ પણ પરપોષી કહેવાય છે. એટલે સામેવાળા પ્રાણીને સજીવને માયરા વગર જો પોષણ મેળવે તો પરપોષી પણ બીજા ઉપર આધાર રાખે તો પરાવલંબી. યસ. અમારો ભાઈનું કેમ જોતા નથી. નિભાબેન તમારો સવાલ મોકલી આપો જોઈ લેશું. બાય મિસ્ટેક રહી ગયો હશે કદાચ. વિમલભાઈનું કેવું છે કે આર્ટ્સ વાળાને સાયન્સ શીખવાડ્યું અને મગજમાં ઉતાર્યું એટલે થેન્ક યુ. અચ્છા બરાબર. વિરલભાઈ આર્ટ્સ વાળા લાગે છે એ નહીં વિરાજ નહીં સોરી વિરલ વિરલ યસ વિરલ મહેતા યસ. નિપાબેન તમારો સવાલ મોકલી આપો એટલે જોઈ લઈએ તમને આઈડિયા આવશે. બરાબર કરી લ્યો એક વખત. ચાલો મિત્રો આપણે આન્સર પર હવે અહીંયા જઈશું. યસ ચલો તમે જોઈ લેજો એ નિપાબેની. ઓકે તો અહીંયા વન્ય પ્રાણીઓ કે જ્યાં આરક્ષિત ક્ષેત્ર જ્યાં સ્વતંત્ર રીતે નિવાસ કરી શકે ને પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરી શકે એને ખાસ શું કહેવાય છે. રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અભયારણ્ય અલગ વસ્તુ છે અને બીજું જૈવ આરક્ષિત વિસ્તારની અંદર તો આદિવાસી લોકો રહેતા પણ હોય છે. બરાબર. એટલે અહીંયા મુક્ત રીતે સ્વતંત્ર રીતે રહી શકે એવી જગ્યાને આપણે શું બોલીએ છીએ. રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. ચાલો 152 નંબરનો સવાલ છે. શું સવાલ હતો જોઈ લીધો. સૌથી વધારે ઘર્ષણ ક્યાં લાગે પછી ઓછું અને પછી સૌથી ઓછું. બરાબર છે. ઓપ્શન તમને અહીંયા આપેલા છે મિત્રો. સૌથી ફટાફટ જલ્દી આન્સર આપો. 152 નંબર. નિપાબેન સાયરીનું કહેતા હતા સર હવે એ તો ખબર નહીં. સૌથી લાંબા તાર મગજના હોય છે એટલે ખેંચવા હોય એટલા ખેંચાય. બરાબર. ચલો ફટાફટ મિત્રો અહીંયા આન્સર જણાવો. આન્સર આવી રહ્યો છે બધાનો ડી અને બી. બરાબર. કેટલાક મિત્રોનો આવી રહ્યો છે સી પણ આવી રહ્યો છે. ઇન્ફિનિટી મોચ એનું કેવું છે કે સી. ઘટતા ક્રમમાં સૌથી વધુ ઘર્ષણ ક્યારે લાગે એનાથી ઓછું એનાથી ઓછું એનાથી ઓછું એ રીતે લગાડવાનું છે. મતલબ છેલ્લે સૌથી ઓછું ઘર્ષણ આવવું જોઈએ. સરસ સરસ. યસ. ચલો મિત્રો વાત કરીએ આપણે હવે તો સૌથી પહેલા તો ઘર્ષણ બળ માટે ઘટતા ક્રમમાં સાચી. બરાબર છે. તો પહેલા તો આપણને એ ખબર હોય મિત્રો કે લોટણ ઘર્ષણ બળ જે છે એ સ્થિત ઘર્ષણ બળ છે અને સરકતું ઘર્ષણ બળ છે. તો આગળ આપણે સાહેબ વાત કરીએ લોટણ ક્યારે લાગે કે કોઈ પણ પદાર્થ ગબડતો હોય. કોઈ પણ પદાર્થ મિત્રો જે ગબડતો હોય છે તો ત્યારે ઘર્ષણ બળ લાગે છે. બરાબર છે. લોટણ અને કોઈ પદાર્થ તો કે ઘસડાતો હોય. બરાબર છે. સરકતો હોય એટલે કે કોઈ પણ પદાર્થ જયારે ઘસડાતો હોય છે તો ઘસડાતો હોય ત્યારે કયું લાગશે ભાઈ સરકતું. પોતાની ગતિની તરત જ જયારે શરૂઆત કરે ત્યારે જે ઘર્ષણ લાગે તેને કહેવાય સ્થિત.
ઠીક પછી જે ઘસડીને આપણે લઈ જઈએ છીએ તેને કહેવાય છે સરકતું અને ગબડીને પદાર્થ જ્યારે જતો હોય છે તો એ આવે છે લોટર એટલે સૌથી વધારે જો આપણે કહીએ તો સૌથી વધારે ઘર્ષણ બળ કયું આવશે ભાઈ તો સૌથી વધારે આવે છે સ્થિત આવે કે કોઈ પણ પદાર્થ ખસતો નથી એક સમય પર ખસવાની શરૂઆત કરે તો ત્યારે જે ઘર્ષણ બળ સાહેબ લાગે છે એને શું કહેવાય છે તો એને કહેવાય છે સરકતું ઘર્ષણ બળ ઘણી વાર પેલી આપણે સાહેબ તિજોરી આવે ને શું કહીએ આપણે બહુ ભારે ભારે તિજોરી આવે ને જેના કારણે તો એને ઈઝીલી શું કરી શકાય છે ખસેડી શકાય સૌથી ઓછું જો ઘર્ષણ લાગતું હોય ઓલો એકલો માણસ કે ધક્કા મારી એમ્બ્રોઇડરી નું આખું લાંબુ લાંબુ મશીન ત્રણ પાઇપ માં બે ત્રણ પાઇપ ની અંદર આખું અટાવી નાખે એટલે સૌથી ઓછું ક્યાં આવશે સાહેબ તો કે રોટર ની અંદર સૌથી વધારે આવશે સીટ ની અંદર અને બંને ની વચ્ચે આવશે મધ્યમ માં આવશે સરકતું ઘર્ષણ ક્લિયર મોટા ભાગના બધાના આન્સર સાચા હતા મતલબ તૈયારી બધાની જોરદાર અને જબરજસ્ત ચાલી રહી છે મિત્રો અને ચાલો આગળ વધીએ 153 નંબરનો સવાલ છે ખાલી જગ્યાએ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે ફટાફટ ઉતાવળ નહીં કરતા વાંચવામાં ભૂલ થશે વિકલ્પો આપણે વાંચવા નથી કેમ કે વિકલ્પો વાંચવા એને દેવા પડશે ફટાફટ આન્સર મોકલો કે કયું એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ હતું નિપાબેનનો ક્વેશ્ચન સાહેબ એવો છે કે ચકડોળમાં બેસેલો છોકરો સ્થિર હોય કે રાઉન્ડ ગતિમાં એ ડિપેન્ડેબલ છે કે ક્યાંથી એનું એનાલિસિસ કરવામાં આવે છે આપણે ચકડોળમાં બેઠેલા મિત્રની બાજુમાં બેહીને જોઈએ તો આપણા માટે સ્થિર છે અને જો નીચે ઉભા ઉભા જોઈએ કે પેલો બે જે છે વડાપાઉં ખાય છે મારે પણ ખાવું છે તો એ ક્યાં આવશે ગતિમાં આવશે એ ડિપેન્ડેબલ છે કે ક્યાંથી એનું એનાલિસિસ કરવામાં આવે છે આપણે હા બસમાં બેઠા હોય તો બસની અંદરની બધી વસ્તુ સ્થિર લાગે ને આજુબાજુના ઝાડ છે થાંભલા છે ખેતર છે આ બધું ગતિમાં લાગે પણ જેવા બસની નીચે ઉતરી જઈશું તો આખી આખી બસ ગતિ કરતી હોય બધી સીટ ગતિ કરતી હોય એટલા માટે એ કઈ જગ્યાએથી આ એક પ્રકારે ગતિ છે ને સાપેક્ષ ખ્યાલ મતલબ તમે કઈ જગ્યાએથી નિરીક્ષણ કરો છો એ ખ્યાલ ગેલિલિયોને બહુ મોટી ભૂલ થઈ હતી 100% એને ટેલિસ્કોપથી જોયું તો સૂર્ય આ બાજુથી નીકળી જો આમ આવ્યો પાછો નીકળી જો આમ આવ્યો એટલે એને કહી દીધું પૃથ્વી સેન્ટરમાં છે આપણે બધા સ્થિર છીએ બાકી બધું ગતિ કરે છે પણ બહાર ગયા પછી ખબર પડી હતી કે આન્સરમાં શું લખી શકાય આન્સરમાં એ લખી શકાય ને કે ભાઈ સ્થિર છે કે ગતિ એ સાપેક્ષ છે જેમ લખી શકાય ને ખ્યાલ છે ક્યાંથી એનું નિરીક્ષણ કરવામાં આવે છે એના ઉપર આધાર નિર્દેશન ફ્રેમ જ્યાં સુધી આપણને ના આપેલી હોય ત્યાં સુધી આપણે ગતિ વિશે ખ્યાલ ફોર એક્ઝામ્પલ આ પેન જે છે સ્થિર છે બરાબર છે અત્યારે ગતિ કરે પણ સાહેબ હું જો એના ભેગો પાછો ફરવા માંડું તો સ્થિર લાગશે મને કેવી લાગશે સ્થિર લાગશે એટલે ગતિ એ સાપેક્ષ છે તેમ આપણે જ્યાં લખી શકીએ છીએ ચલો આન્સર આવી ગયો છે આપણે પહેલું આરક્ષિત જંગલ કયું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન આમે એટલા માટે લખ્યું કે સાપુતારા અને સાતપુડા બે હરખા જેવા લાગતા યસ એટલે કેટલાક સાપુતારા રાષ્ટ્રીય ઉદ્યાન કરીને એ ટીક કરી નાખે એના કરતા અહીંયા આપણે લખ્યું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન બરાબર શું એક્ઝામ્પલ આપ્યું સાહેબ જો જબરજસ્ત જોરદાર ક્યાં છે વખાણ આજ મને સારી ઊંઘ આવશે નિપાબેન પટેલ બુકમાં રાઉન્ડ આપેલું છે તો બુકની અંદર તમે એનાલિસિસ કરી શકો છો ને બરાબર છે વર્તુળાકાર માર્ગમાં ફરી રહે છે બરાબર છે તમે એમ પૂછો ગતિ કરે છે કે નહીં એવું ચલો નેક્સ્ટ પર જઈએ સાહેબ આપણે ચાલો આગળ વધીએ નીચેનામાંથી કયા વિધાનો જે છે તે સાચા છે તે આપણે જણાવવાના છે ચાર વિધાનો તમને આપેલા છે 154 નંબરનો મિત્ર ક્વેશ્ચન છે ફટાફટ આન્સર આપો 154 154 નંબરની અંદર ફટાફટ આન્સર મોકલી આપો 154 માં તમારો જવાબ શું છે 154 ની અંદર જવાબ જણાવશો અને એક એક વખત લાઈક કરી દેજો અહીંયા આવ્યા છે તો 154 જણા હોય તો 100% હા સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દો બાકી લાઈક તો કરી જ દેવાનું છે લાઈક કરવામાં આપણને વધારે સમય નહીં લાગે અને અહીંયા જવાબ અપાઈ ગયો છે સમય છે તમારી પાસે તો એક વખત લાઈક કરી દેજો કેટલા થયા સાહેબ લાઈવમાં જોઈ લઈએ સાહેબ એક મિનિટ 254 છે 154 300 નો ટાર્ગેટ આપણે પૂરો કરવો પડશે ને યસ નિયર 300 કરી દો ચલો આન્સર બધાના આવી રહ્યા છે આન્સર આવી રહ્યો છે 154 પહેલો આન્સર આવ્યો છે વૈભવીબેન રાણા બરાબર છે ડી નહીં ઘણા બધાના આવેલા છે બી આવે છે ડી આવે છે બરાબર એ પણ આવી રહ્યો છે મતલબ કન્ફ્યુઝન હી સોલ્યુશન કા પતા નહીં નિલ્સ ભાઈ સુરભી વેલકમ બી ડી ઘણા બધા કહે છે હા ડી આવી રહ્યો છે ઘણાને બી પણ આવી રહ્યો છે ચલો જોઈએ મિત્રો આપણે ફટાફટ કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે સૌથી પહેલા
ध्वनि એ કંપન કરતી વસ્તુ વડે ઉદ્ભવે છે. સાચી વાત છે સાહેબ, બરાબર છે. તમે બોલો યસ, બરાબર. તમે બોલો તો તમારા ગળાની અંદર વાઇબ્રેશન થાય છે, બરાબર છે. તો રાઈટ, અહીંયા શું આવશે ભાઈ? તો કે ધ્વનિ જે છે એ કંપન કરતી વસ્તુ વડે ઉદ્ભવે છે. સાહેબ, આપણે એક ખાસ મિત્રો ફેક્ટ એ પણ યાદ રાખજો કે આપણો જે અવાજ મિત્રો જે બહાર આવે છે સાને કારણે આવે સાહેબ? તો આપણી અંદર પણ વાક્તંતુઓ જે છે એનું કંપન થાય છે. મનુષ્યના શરીરની અંદર જે આપણા જે ધ્વનિ જે મિત્રો બહાર આવે છે, તો એ ધ્વનિ બહાર આવવા પાછળનું રીઝન છે કે આપણા શરીરની અંદર તો કે વાક્તંતુ જે છે એ વાક્તંતુઓનું કંપન થાય છે અને એને કારણે આપણો ધ્વનિ બહાર આવે છે. ઓકે, તો અહીંયા ધ્વનિ કંપન કરતી વસ્તુ વડે ઉત્પન્ન રાખજો. ધ્વનિના પ્રસરણ માટે સાહેબ માધ્યમ જરૂરી છે, યાંત્રિક તરંગ છે, બરાબર છે. શા માટે ભાઈ? તો કે માધ્યમ જરૂરી કેમ? તો કે એ આવશે યાંત્રિક તરંગ છે, અને યાંત્રિક તરંગો હોય તો યાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. મતલબ કે બિન યાંત્રિક તરંગ આવશે તો એના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. નંબર ત્રણ, ત્રીજું, ધ્વનિ અને પ્રકાશ બંનેના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. તો આ સાહેબ કેવું આવશે? રોંગ આવશે ને, કારણ કે અહીંયા કીધું છે કે ધ્વનિ અને પ્રકાશ બંને, પરંતુ પ્રકાશના તરંગો મિત્રો જે છે એ કેવા તરંગો છે? તો એ છે બિન યાંત્રિક તરંગો છે. કેવા તરંગો છે? બિન યાંત્રિક તરંગો. કેમ? તો કે ભાઈ આપણે સૂર્યપ્રકાશ સાહેબ આપણા સુધી આવે છે એટલે આપણને ખબર પડી જ જશે કે સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશના જે કિરણો આપણા સુધી આવે છે એ કેવા છે ભાઈ? તો કે એ બિન યાંત્રિક તરંગો છે, આપણા સુધી માધ્યમ વગર પણ પહોંચી શકે. એટલે આ વિધાન છે ખોટું. ધ્વનિ કરતા પ્રકાશ ધીમેથી પ્રસરણ પામે છે. ધ્વનિ કરતા પ્રકાશ એ ધીમે આપણને દેખાય પહેલા જાય અને પછી તો કે સંભળાય છે. હવે વેગ ની પણ વાત થઈ તો વાત કરી જ નાખીએ આપણે કે ધ્વનિ કરતા પ્રકાશ ધીમે. પ્રકાશ જે છે એનો મિત્રો વેગ કેટલો છે? તો એનો વેગ છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સામે ધ્વનિનો વેગ કેટલો છે? તો કે નોર્મલ ધ્વનિનો વેગ જે છે મિત્રો એ આવે છે 340 મીટર પ્રતિ સેકન્ડ. ક્યાં મેળાવે સાહેબ? નાના બાળકોને પણ ભણાવ્યા છે અને કદાચ છઠ્ઠા સાતમા એવો સવાલ હતો એટલે આ ધોરણના બાળકોને મેં પૂછ્યું તો બધા યાદ હતા કે એમાંથી એકનો આ ફેક્ટ વસ્તુ કહો, મારી મજાક કે મારી રીતે બનાવેલું નથી. એને ઉભા થઈને એમ કહી દીધું કે ધ્વનિ આપણે કેમ વીજળીનો ચમકારો થાય? તો પ્રશ્ન એવો હતો કે વીજળીનો ચમકારો આપણને પેલા દેખાય છે અને અવાજ પછી આવે છે. તો મેં કીધું કે આનું કારણ શું છે? તેને ઉભા થઈને શું કીધું ખબર છે? એ કે આંખ થોડીક આગળ હોય ને કાન થોડાક વાયા હોય ને એટલે વાર લાગી જઈ કે હવે આટલામ થામ કે એટલી બધી વાર લાગવાની વીજળી એટલે ગજબ છે અને એનો અવાજ. યસ, ચલો મિત્રો ક્લિયર થઈ ગયું, બરાબર. નેક્સ્ટ આપણે જઈએ. આ તો સવાલ છે, ફેમસ સવાલ છે એટલે કદાચ તમને આવડી જશે. આપણે બાકીના બધાની ચર્ચા કરી લઈશું કે કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ બ્રાઉન, રોબર્ટ હુક, રોબર્ટ કોસ કે એક પણ નહીં? ફટાફટ આન્સર મોકલી આપો. 155 નંબરનો ક્વેશ્ચન મિત્રો. 155 એ પહોંચી ગયા સાહેબ? 100%. યસ, સરસ સરસ, જબરજસ્ત. આજે ઓલમોસ્ટ તમારું બધું જ કમ્પ્લીટ થઈ જશે. 6, 7, 8 નો દરેક વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. આ નરના વાઘતંતુ વિશે એવું છે પણ એનો પ્રશ્ન બનાવેલો છે એટલે અમારી તમારી કોમેન્ટ વાંચી લીધી છે પણ અત્યારે બોલશું નહીં. એ તમારી કોમેન્ટ ઉપરથી એક જવાબ આવી જશે કેમ કે એ વાઘતંતુ વાળો સવાલ આપણે બનાવેલો છે. રોબર્ટ કુક, કુક નહીં, કુક લખ્યું COOK. શું વાત સાહેબ, ઇંગ્લિશ આવડતા હે? હા, સુનિલ સર કોમેડી વિડીયોમાં ચાલો એમ છો. હા, તો હવે પછી એ ચાલુ કરીએ. હવે ઈ જ બાકી રહી ગયું છે ને. હા, ભાઈજાનની કોમેન્ટ છે, બરાબર છે. રવિભાઈ વેલકમ. હવે મને એવું લાગે છે કોમેડી અને મોટિવેશનલ નું આપણે બે ચાલુ કરીએ. 100% સાહેબ, અને શાયરી વાળી જ કરીએ એમાં. પહેલેથી જ આધાર. હા,
યાદ રાખીશું કે કોષ કેન્દ્ર ના શોધક કોણ છે, તો કોષ કેન્દ્ર ના શોધક નું નામ છે રોબર્ટ બ્રાઉન. પટેલ વિશાલ નું કેવું છે કે ક્વેશ્ચન ના ઓપ્શન માં રોબર્ટ કુક વાંચ્યું હતું, હોય શકે છે બાય મિસ્ટેક થોડી ભૂલ થઈ ગઈ હશે, એટલે પુષ્પા 2 આવી ગયું. હો ચૂકેગા નહીં સાલા. હા પુષ્પા 2 આવી ગયું છે. અને રોબર્ટ કોષ વિશે આવે, આ રોબર્ટ કોષ છે તો આપણને ખ્યાલ છે એન્થ્રેક્સ ના બેક્ટેરિયા જે છે ને એ આપણા 6ઠા ધોરણની કદાચ પાઠ્ય પુસ્તક માં આપેલું છે, કા 8મા ધોરણના રોગવાળા માં આપેલું છે, બરાબર. તો આ એન્થ્રેક્સ બેક્ટેરિયા ની સૌપ્રથમ વાત અથવા સૌપ્રથમ વસ્તુ કોણે દર્શાવેલી હતી, તો એ રોબર્ટ કોષ. એન્થ્રેક્સ વિશેની માહિતી આપનાર વ્યક્તિ કોણ છે, રોબર્ટ કોષ, બરાબર. ચાલો આગળ વધીએ. 166 નંબર નો સવાલ છે. તરસ લેક્ચર લેવા માટે જો સર, લેક્ચર લેવા માટે જો સર છે એટલે બધું યાદ રહી જાય છે. થેન્ક યુ રજનીકાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ચલો જોઈએ મિત્રો કે મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા શું છે. એકદમ ઇઝી છે, બરાબર છે, આપણે બધાને ખબર છે. આવૃત્તિ પૂછેલી છે. હા, આવૃત્તિ આપણને પૂછેલી છે કે 20 Hz થી 20,000 છે, કે 1 Hz થી 20,000 છે, કે 20,000 થી 1 Hz કરતા વધુ છે, અને 20,000 Hz થી 25,000 સુધી છે, બરાબર છે. આવૃત્તિનો આન્સર આપણા આપવાનો છે મિત્રો 156. આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ. આવૃત્તિ જે છે મતલબ કે 20 Hz કરતા ઓછી, તો એને સાહેબ કેવી આવૃત્તિ કહેવામાં આવે છે, અવશ્રાવ્ય કહેવાય, બરાબર છે. અને 20,000 કરતા વધારે હોય તો એને મિત્રો કહેવામાં આવે છે પરાશ્રાવ્ય કહેવાય. શું કહેવામાં આવે છે? પરાશ્રાવ્ય. અંગ્રેજી થોડા થોડા આવડતા હે. આને કહેવાય છે ઓડિયેબલ સાઉન્ડ, એને કહેવાય છે ઇન્ફ્રાસોનિક, આને કહેવાય છે અલ્ટ્રાસોનિક. શું કહેવામાં આવે છે? અલ્ટ્રાસોનિક તરીકે તેને ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન થાય છે, હું પૂછી લઉં. 100% સાહેબ, 100% કે કોઈ પણ વસ્તુ કદાચ આપણે જે ઝડપની વાત કરી, ધ્વનિની ઝડપ, ધ્વનિની ઝડપ કરતા પણ વધારે ઝડપે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એના માટે કયો શબ્દ વાપરવામાં આવે છે, એ કોમેન્ટમાં લખીને જણાવો. હા, ડોગનો સાઉન્ડ પાર્ક. હા, અહીંયા આપણે જો મિત્રો આપણે ઇઝીલી યાદ અહીંયા ઇઝીલી યાદ રાખી શકીએ કે ઓછું છે ને સાહેબ, તો એ પ્રાણી છે, બરાબર છે. ચામાચીડિયા જે છે એ લોકો પણ તો કે આ સાંભળી આવે, અને આ તો કે આ તો આપણે સાંભળી હતી, સામાજિક પ્રાણી, બરાબર છે. યસ, સરસ જવાબ આવવા લાગ્યા છે. અને પહેલો જવાબ આપણી મોજ નો છે, ઇન્ફિનિટી મોજ. પહેલો જવાબ સાચો છે, સાચો જવાબ છે સરસ. સુપરસોનિક, કેટલાક પેરાસોનિક બોલે છે, પેરાસોનિક નહીં કહેવાય, સુપરસોનિક શબ્દ વાપરવામાં આવે છે. આપણે કીધું કે 340 મીટર પ્રતિ સેકન્ડ કરતા પણ જો કોઈ પદાર્થની ઝડપ વધુ હોય તો એને સુપરસોનિક, આપણે પ્લેન છે, સુપરસોનિક પ્લેન વાપરીએ છીએ એટલે સુપરસોનિક પ્લેન બોલીએ છીએ. અવાજ કરતા પણ વધુ ઝડપે ગતિ કરતા પદાર્થોને સુપરસોનિક કહેવાય. ઘણા બધા શબ્દ આવી ગયા, અલ્ટ્રાસોનિક, ઇન્ફ્રાસોનિક, સુપરસોનિક, બરાબર, ઓડિબલ સાઉન્ડ. તમને ખ્યાલ આવી ગયો હશે, ક્લિયર. ચલો મિત્રો નેક્સ્ટ જોઈએ આપણે. હવે 157 નંબર નો સવાલ છે કે કોષ દિવાલ શેની બનેલી છે. ટેટ ટેટ નહીં, ક્લાસ 3 ની ઘણી એક્ઝામ માં પૂછાય ગયેલો સવાલ છે. ફૂટી ગયેલું છે, આજે ફૂટી ગયું, કાલે આપણે જોઈએ, કાલે કદાચ વાત, કાલે જોઈ દઉં આપણે 100%. ઓકે, કોષ દિવાલ શેની બનેલી છે, કાલના લેક્ચર ભર્યા હશે, તમને જવાબ આવડી જશે ફટાફટ. તમારો આન્સર ફટાફટ જલ્દી. ધ્વનિની ઝડપ કરતા ધ્વનિની ઝડપ વધુ છે. ક્રિકેટના મહાશય છે, બરાબર છે, ભાઈજાનને ક્રિકેટ એટલું પસંદ છે, અત્યારે IPL ખોલીને બેઠા છે, પણ બીજા ફોનમાં બધું ચાલતું હોય છે, બધું ચાલે, બાકી IPL વગર એને ઊંઘ નથી આવતી. સાચી વાત છે, એટલે ધોની એને પહેલા યાદ આવ્યો. ફટાફટ આન્સર મોકલી આપો.
સરસ 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 ઓહો રાકેશભાઈ તો બહુ ખુશ થઈ ગયા. આનો જવાબ આપણને આવડે છે. સરસ, ચાલો તો આપણે વાત કરી દઈએ. કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝ ની બનેલી છે. અને કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. સાહેબ આ બે જે છે એ તો મને લાગે ત્યાં સુધી લગભગ એ બંને તો પ્રોટીનની ફેક્ટરી અથવા તો સાહેબ એને કોષનું એન્જિન પણ કહેવાય છે. બરાબર છે, પ્રોટીનની ફેક્ટરી અથવા તો કોષનું એન્જિન. આ તો આપણને શક્તિ આપે છે, ગ્લુકોઝ સૂત્ર આપણને યાદ છે. બે ની વાત થઈ ગઈ છે, બીજી બે પણ જણાવી દઈએ સાહેબ. કણાપ સૂત્ર જે છે એ અંગિકાને સા તરીકે ઓળખવામાં આવે છે, પાવર હાઉસ, કોષનું પાવર હાઉસ. બરાબર છે, કણાપ સૂત્ર જે મિત્રો જે છે, કણાપ સૂત્ર જે ઓળખવામાં આવે છે કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી ગોલગી કહે છે એને કહેવાય છે ગેટ કીપર. આ ગેટ કીપર સાહેબ પાછું પેલું હાઈપર, આપણે ગેટ કીપર એટલે ને પેલું આપણે શું કહીએ પહેરેદાર, ગોલગી ગાયને ઓળખવામાં આવે છે મિત્રો ગેટ કીપર તરીકે. લાઇસોઝોમ્સ આત્મઘાતી કોથળી, રિબોઝોમ્સ પ્રોટીન ની ફેક્ટરી, અથવા તો એને કહેવાય છે કોષનું એન્જિન પણ કહેવાય છે. બરાબર છે, તેને ઓળખવામાં આવે છે કોષનું એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જયારે કણાપ સૂત્ર તો કે પાવર હાઉસ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. રાઈટ, ક્લિયર? સરસ, બરાબર છે. ચલો જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? આ કોઈ કોમેન્ટમાં કરેલું તો એને આવડી જશે. બરાબર છે, નાની છોકરીની, નાના છોકરાની, કે પછી પુરુષની, કે પછી સ્ત્રીની. નહીં સાહેબ એ તો વાક્તંતુઓ જે છે એની લંબાઈ એને એક બીજું આવું એવું તો મેં વાત. અચ્છા એવું છે, ઓકે. ચલો આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા કોની છે મિત્રો? હરિતકણને કોષનું રસોડું કહે છે. યસ, ઋષિ પટેલ. હરિતકણ ક્લોરોફિલ. કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હે, સોલ્યુશન કા પતા નહી. સોલ્યુશન કોષ, ફૂગની કોષ છે, કોષ દિવાલ છે, કાઇટિન ની બનેલી હોય છે એમ કે છે. બરાબર છે. 158 158 નંબરના પ્રશ્નમાં શું આવશે? ફટાફટ આન્સર મોકલી આપો. બધા જ આવે છે, એ આવે છે, બી આવે છે, સી આવે છે. કન્ફ્યુઝન થઈ ગયું છે. જેમ અવાજ વધુ ઘેરો તેની ફ્રીક્વન્સી ઓછી આવે. હવે દાંત આવી ગયા બધાને. ચલો મિત્રો જોઈએ કે નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ મિત્રો ન્યૂનતમ હોય છે. તો કે સિમ્પલ ને સોબર ક્વેશ્ચન આવશે. બરાબર છે, કે કોના અવાજની આવૃત્તિ જો, તો કે સ્ત્રીનો મિત્રો જે અવાજ જે છે એ સ્ત્રીના અવાજની આવૃત્તિ મિત્રો કેવી આવશે? તો કે આવે છે ન્યૂનતમ આવશે. બરાબર છે, રાઈટ આન્સર મિત્રો આપણે શું આવે? અચ્છા અચ્છા, સોરી, ઓકે ઓકે, રોંગ થઈ ગયું. બરાબર છે, સ્ત્રીની મેક્સિમ આવશે, સ્ત્રીની મેક્સિમ આવશે. પુરુષના અવાજની આવૃત્તિ મિત્રો જે છે કેવી આવશે? રોંગ, બરાબર, સોરી, રોંગ નહીં, ઓછી આવશે. પુરુષના અવાજની આવૃત્તિ સૌથી ન્યૂનતમ. કદાચ મિત્રો જો શબ્દ આપ્યો હોય ન્યૂનતમ ની જગ્યા પર આપણને મહત્તમ શબ્દ આપેલો હોય કે કોની આવૃત્તિ જે છે તે મહત્તમ આવશે. બરાબર, કોની આવૃત્તિ મહત્તમ, તો ત્યાં મિત્રો આપણે શું યુઝ કરી શકીએ સાહેબ? તો કે સ્ત્રી આવી શકે છે. કે કોની આવૃત્તિ મહત્તમ આવશે? તો આવે છે સ્ત્રી તરીકે. કેમ સાહેબ? આન્સર આવી જો ઘરેથી કે સ્ત્રીનો અવાજ સૌથી વધારે હોય છે. બરાબર છે, જેટલો તીણો અવાજ એટલી આવૃત્તિ વધારે. યસ, એક્ઝેક્ટલી. ના, સ્ત્રીની આવૃત્તિ વધારે, પુરુષની આવૃત્તિ ઓછી. પણ મિત્રો ધ્યાન રાખજો, કદાચ સાહેબ આ આવૃત્તિમાં આપણે જોયું, પણ આવૃત્તિની જગ્યાએ કદાચ શબ્દ વાપરેલો હોય કે કંપ વિસ્તાર. બરાબર છે, તો કંપ વિસ્તાર ની અંદર સાહેબ પાછું ઉલટું આવશે ને, પ્રબળતા અને કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એ પુરુષ નો વધારે આવે. આવૃત્તિ તો કે પુરુષની ઓછી છે, પણ કંપ વિસ્તાર એ પુરુષના અવાજનો વધારે હોય છે. જ્યારે સ્ત્રીની વાત કરીએ તો આવૃત્તિ એની વધારે આવશે સ્ત્રીના અવાજની, ત્યારે એનો કંપ વિસ્તાર જે છે કેવો આવશે? ઓછો આવશે. પ્રબળતાની પણ વાત કરીએ સાહેબ તો એ પણ પુરુષના અવાજની પ્રબળતા વધારે આવશે, અને સ્ત્રીના અવાજની પ્રબળતા કેવી આવશે? ઓછી આવશે. ચલો ક્લિયર મિત્રો, ઓલમોસ્ટ ક્લિયર થઈ જાય છે ફેક્ટ આપણા બધાની અંદર. આગળ વધીએ. નીચેનામાંથી કઈ એક અંગિકા
માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે, માત્ર પ્રાણી કોષમાં જોવા મળતી હોય એવી અંગિકા કઈ છે? ફટાફટ તમારો આન્સર મોકલી આપો. નીચેનામાંથી માત્ર પ્રાણી કોષમાં જોવા મળતી અંગિકા, જેવી રીતે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે એવી રીતે માત્ર પ્રાણી કોષમાં જોવા મળતી અંગિકા કઈ છે? ફટાફટ આન્સર મોકલી આપો. એબીસીડી માંથી તમારે 159 નંબરના પ્રશ્નનો જવાબ મોકલવાનો છે. 159 ફટાફટ ટી સી ડી સરસ સરસ મોકલી આપો ફટાફટ આન્સર, કે નીચેનામાંથી કઈ એક અંગિકા એવી છે જે માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે? ફટાફટ આન્સર મોકલી આપજો. સરસ સરસ. સોમનાથમાં પણ ચાલુ કરશો યુવા ઉપનિષદ, બધી જગ્યાએ બુકિંગ ચાલુ થઈ ગયા છે. બનાસકાંઠા, સોમનાથ, બરાબર, ઉત્તર ગુજરાત આખું ઘેરી લેવાનું છે. સરસ સરસ. ટી આન્સર વધારે ટીક કરે છે ને, બરાબર છે. ત્યાંથી હરિત દ્રવ્ય ક્લોરોફિલ, એ ક્લોરોફિલ તો માત્ર ક્યાં હોય? વનસ્પતિ કોષમાં. કણાભ સૂત્ર તો એ તો બંનેમાં આવશે. કોષ દિવાલ જે માત્ર વનસ્પતિ કોષમાં, પરંતુ તારા કેન્દ્ર જે છે એ માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. એટલે અહીંયા સાચો જવાબ કયો આવી જશે? ડી. સરસ, જેણે પણ ડી કીધું ખૂબ જ ખૂબ જ સરસ. ચાલો આગળ વધીએ. 160 નંબરનો સવાલ આ પેલા સવાલ પેલા ભાઈનો આવી ગયો, બરાબર છે. પુરુષોમાં સ્વર તંતુઓ લગભગ ખાલી જગ્યા લાંબા હોય છે. પુરુષોમાં સ્વર તંતુની લંબાઈ કેવાની છે? 20 mm, 5 mm કે 2 mm, બરાબર છે. ચલો ફટાફટ જલ્દી. આ તારા કેન્દ્ર કોષ વિભાજનમાં મદદ કરે છે. યસ, 100%. 160 નંબરનો મિત્રો ક્વેશ્ચન છે, ફટાફટ જલ્દી એનો આન્સર જણાવો. ઝાલાવાડ, ઝાલાવાડ આવીશું. ઝાલાવાડ જાવું તું નો આવે કે? ઝાલાવાડી જમકુડી એવું હોય, મેં એવું હમણાં. હા, લી ઝાલાવાડી જમકુડી મેડમ, તારે હાલવું છે કે નહીં? સાહેબ 160 થઈ ગયા છે, તમે હું રિક્વેસ્ટ કરું છું કે એકવાર શાયરી કહી દો. હવે તો 160 ક્વેશ્ચન થઈ ગયા સાહેબ, પણ આપડા પુરુષો જે છે એ પુરુષો સ્વરતંતુ લગભગ કેટલા લાંબા હોય છે એનો રાઈટ આન્સર આપણે જોઈએ, બરાબર. તો રાઈટ આન્સર મિત્રો આવે છે 20 mm, બરાબર છે. પુરુષોની અંદર તો કે પુરુષોની અંદર આવશે મિત્રો 20 mm, અને પુરુષની જગ્યાએ કદાચ જો સ્ત્રી શબ્દ વાપરેલો હોય તો સ્ત્રીની અંદર મિત્રો આવી શકે છે 10 mm આવશે. કેટલા આવશે? 10 mm, બરાબર છે. અને નહીં, આઈ થિંક કદાચ સ્ત્રીમાં 5 mm આવશે, 10 નહીં આવે, બરાબર. સ્ત્રીની અંદર આવે છે કેટલા આવે છે ભાઈ? તો કે સ્ત્રીની અંદર આવી શકે છે 5 mm આવી શકશે, ત્યારે પુરુષની અંદર આવશે 20 mm. સાહેબ નાના બાળકો હોય ને, તો નાના બાળકોમાં એના કરતા પણ કેવા આવશે? નાના આવશે, બરાબર છે. ક્લિયર છે, ડન. ચલો જોઈએ આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન. નહીં સાહેબ, પછી 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 કહીએ સાહેબ, પછી પછી, બરાબર. આજે કેવી છે કન્ફર્મ સર? માનવી બરાબર આવો, બરાબર છે. 100% હું તો આવું જ છું, પણ 2-2 મહિને જવાનું છે, ત્યાં ઘણો લાંબો સમય થઈ ગયો છે. સરસ, 15 mm. ચલો આગળ વાત કરીએ. માનવ શરીરમાં રંગ સૂત્રો ક્યાં આવેલા હોય છે? રંગ સૂત્રો, આ રંગ સૂત્રો ક્યાં આવેલા હોય છે? રંગ સૂત્રો જેને આપણે ડીએનએ બોલીએ છીએ, બરાબર. તો ડીએનએ ક્યાં આવેલા હોય છે? રંગ સૂત્રો ક્યાં આવેલા હોય છે? માનવ શરીરના કયા ભાગમાં? કોષ રસપટલ, કોષ રસ, કોષ દિવાલ કે કોષ કેન્દ્ર? માનવ શરીરના કયા ભાગમાં રંગ સૂત્રો આવેલા હોય છે? 61 પ્રશ્નનો જવાબ તમારે મોકલવાનો છે ફટાફટ. 161 ફટાફટ આન્સર મોકલી આપો. સરસ સરસ. સ્ત્રીમાં 15 mm આવે એવું કે છે. 5 mm ઓકે, ફટાફટ આન્સર મોકલી આપો કે 161માં શું જવાબ આવશે. ડી 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 વધારે છે. યસ, બધાના મોકલી, ઘણા બધા ડી મોકલે છે. સરસ. તો આપણી અંદર ખ્યાલ છે કે કોષ આખે આખો 3 વસ્તુનો બનેલો છે, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ દિવાલ, એની સોરી કોષ રસ પટલ. તો અહીંયા જે કોષ કેન્દ્ર છે ને, એની અંદર રંગ સૂત્રો આવેલા હોય છે. એટલે સાચો જવાબ કયો છે? ડી છે. અને રંગ સૂત્રોની કુલ જોડ પૂછાય તો 23 જોડ યાદ રાખવાની છે, અને એમાંથી એક જોડ લિંગી રંગ સૂત્રોની, એક્સ એક્સ એ છોકરી માટે, એક્સ વાય એ પુરુષ માટે, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું છે કે કોષ કેન્દ્રની અંદર આ રંગ સૂત્રો આવેલા હોય છે. અને ઘણી એકવાર ભૂતકાળની અંદર મિત્રો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર છે. કદાચ શબ્દ એવો પૂછાય કે કેટલી જોડ એમ છે, બરાબર છે. તો જોડ હોય તો આવશે 23,
માત્ર એમ પૂછાય કે કેટલા રંગ સૂત્રો છે, તો મિત્રો શું આવશે ભાઈ, તો એની અંદર આવે છે 46 આવે. ઘણા સાહેબ હોય એ પૂછેલું હોય ને કે કેટલા રંગ સૂત્રો, આપણું પ્રકાશવટ વાળું કેવું કે બ્રહ્માંડ આવે એટલે પ્રકાશવટ ઠોકી દેવાનું, એના જેવું છે કે ભાઈ રંગ સૂત્રો શબ્દ આવે એટલે શું મૂકી દેવાનું, તો કે 23 જોડ મૂકી દેવાનું. પણ કેટલા આવે એમ પૂછેલું હોય તો મિત્રો આન્સર શું આવશે, 46 આવશે. 46 એક એક ક્વેશ્ચન એ લોકોને પૂછવો હતો, બરાબર છે, કે જે આ ડીએનએ જે છે એ ડીએનએ નું બંધારણ કોણે રજૂ કરેલું હતું, ડીએનએ જે છે એ ડીએનએ નું બંધારણ કોણે રજૂ કર્યું છે, જણાવો ફટાફટ. ડીએનએ નું બંધારણ કોણે રજૂ કર્યું છે સાહેબ, એ જે ડીએનએ નું બંધારણ નો આકાર જે છે ને એ આપણી યુવા ઉપનિષદ ની જે સાયન્સ ની બુક છે ને સાહેબ, એ સાયન્સ ની બુક ના ઉપર એનો આકાર આપણને આપેલો છે ને, એને કહેવામાં આવે છે બેવડો કુંતલમય આકાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ફટાફટ જલ્દી મિત્રો આન્સર આપો, બરાબર છે કે ડીએનએ નું જે મતલબ જે શોધવાનું જે કામ જે છે કોણે કરેલું છે, તે ડીએનએ. યસ, નિપા પટેલ નો રાઈટ આન્સર આવી ગયો છે, વોટસન અને ક્રિક, બરાબર છે સાહેબ. 1953 માં કદાચ તેમણે શોધ કરેલી હતી અને ઈસવીસન 1961 માં તેમને તે બદલ નોબેલ આપવામાં આવેલું હતું. આરએનએ પૂછે તો વોટસન અને આર્થર. યસ, વોટસન અને આર્થર. કૃત્રિમ ડીએનએ માં હરગોવિંદ ખુરાના, બરાબર છે, ખુરાના. યસ, એને પણ નોબેલ પારિતોષિક મળેલું હતું. તબીબ ક્ષેત્રમાં મળ્યું તો યાદ રાખજો. યસ, 100%. ચાલો આગળ વધીએ. 65 નંબરનો સવાલ છે, વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે, જે વિદ્યુત પ્રવાહની કઈ અસર છે, રાસાયણિક છે, ઉષ્મીય છે, તો ચુંબકીય છે કે પછી પ્રકાશીય છે. મિત્રો ફટાફટ આન્સર આપો, બરાબર છે. કોઈ પણ વિદ્યુતનો દ્રાવણની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો અને એનો કલર બદલાઈ જાય, રંગ બદલાઈ જાય, તો એના માટે કઈ અસર જવાબદાર છે એ તમારે અહીંયા જણાવવાનું છે. ફટાફટ આન્સર મોકલી આપો. આ વોટસન અને ક્રિક ડીએનએ માટે અને વોટસન અને આર્થર છે આરએનએ માટે. કૃત્રિમ ડીએનએ અથવા જેનેટિક કોડ પૂછાય તો હરગોવિંદ ખુરાના. સરસ સરસ સરસ, ઘણા બધાના જવાબ આવી ગયા છે. એ વધારે આન્સર છે 162 ની અંદર. યસ, 162 ની અંદર મિત્રો આન્સર છે એ. અને આન્સર પણ આપણો શું આવશે ભાઈ, તો એ પણ એ જ આવે છે કે રંગની અંદર ફેરફાર થવો સાહેબ, રંગમાં ફેરફાર થવો કે પછી ગંધની અંદર ફેરફાર થવો, તો એ ફેરફાર કેવા કહી શકાય છે ભાઈ, તો એ ફેરફાર કહી શકાય છે રાસાયણિક ફેરફાર કહેવાય. કયા ફેરફાર? રાસાયણિક ફેરફાર. બધાના આન્સર મોટલી સાચા છે, રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ પર જઈએ, બરાબર છે. બંધારણ, અહીંયા બંધારણનો કોર્સ છે, બંધારણ કિંગ સંજય સર, બરાબર. બંધારણનો આખો કોર્સ અહીં આવી ગયેલો છે, એપ્લિકેશન ઉપર તમે એનો લાભ ઉઠાવી શકો છો મિત્રો. બંધારણના ભામાશા કહી શકાય તેમને. હા, ચાલો નેક્સ્ટ સવાલ છે, IVF નું પૂરું નામ જણાવો. બરાબર, IVF નું પૂરું નામ ક્વેશ્ચન છે કે સર રક્ત કણની અંદર કોષ કેન્દ્ર જોવા મળશે, તો કે ના, રક્ત કણોમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી, પરંતુ અપવાદ તરીકે તેની અંદર છે સાહેબ ઊંટ અને લાંબા, બરાબર છે. નોર્મલી આપણે વાત કરીએ તો રક્ત કણોમાં કોષ કેન્દ્ર નથી હોતું, પરંતુ ઊંટ અને લાંબા જે છે, બરાબર છે, એના જે રક્તકોષો જે છે, આના જે રક્તકોષ જે છે, તો એ રક્તકોષોની અંદર પાછું, તો કે એની અંદર આપણને કોષ કેન્દ્ર જોવા મળે, તેની અંદર, તો કે કોષ કેન્દ્ર જોવા મળે છે. નોર્મલી તો કે કોષ કેન્દ્ર જોવા મળતું રક્તકોષોમાં ન હોય, પરંતુ તો કે ઊંટ અને લાંબાના જે રક્તકોષો છે તેમાં બાજુ કોષ કેન્દ્ર આવેલું હોય છે. તમારો સવાલ જો જવાબ બરાબર મળી ગયો અને ક્લિયર થઈ ગયો તો એક વખત ઓકે લખીને મોકલી આપજો. લખીને મોકલી આપજો. હા, ચાલો, અહીંયા IVF નું પૂરું નામ પૂછેલું હતું, મોટા ભાગના જવાબ સાચો છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરાબર, અત્યારે ઘણી વખત ફલન બરાબર ન થતું હોય, તો બાળક પેદા ન થતું હોય, તો આપણે ટેસ્ટ ટ્યુબ બેબી જેને કહીએ ને, એટલે આ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. એટલે ફર્ટિલાઇઝેશન એટલે ફલન ની ક્રિયા જ થાય. બરાબર, તો IVF સિસ્ટમ થી પેદા કરવામાં આવે છે. અને કદાચ પ્રશ્ન પૂછાઈ જાય, બરાબર, ભારતની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી કઈ છે, તો તમે એક વખત કોમેન્ટમાં જણાવી દો. ચલો ફટાફટ, ભારતમાં સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે કોણ ઓળખાય છે? હા, લામા બકરી. યસ, ભારતમાં ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે સૌપ્રથમ કોણ છે? ફટાફટ આન્સર મોકલી આપો. ભારતની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી, પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી. ઓકે સર, થેન્ક યુ સો મચ. હિમાની બેન નો આન્સર સાહેબ આવી ગયો છે. હર્ષા ઇન ગુજરાત, નહીં ગુજરાતમાં હર્ષા નહીં આવે, શ્રી છે ગુજરાતની. ગુજરાતની અંદર આવશે શ્રી, બરાબર છે. વિશ્વમાં લુઈ બ્રાઉનિંગ, વિશ્વની અંદર આવે છે લુઈ બ્રાઉનિંગ. યસ, વર્લ્ડવાઇડ. સરસ, બે જવાબ અહીંયા આવે છે મોટા ભાગે. દુર્ગા, એક દુર્ગા જવાબ આવે છે. યસ, અને એક આવે છે હર્ષા ચાવડા.
ચાલો ખાસ યાદ રાખવાનું છે કે હર્ષા ચાવડા એ પહેલું રજીસ્ટ્રેશન થયું હતું. યસ, વાસ્તવિક રીતે તો દુર્ગા પહેલી જન્મેલી છે, પરંતુ દુર્ગાનું રજીસ્ટ્રેશન છે એ હર્ષા ચાવડા બાદ થયું હતું. એટલે આપણે ઓથેન્ટિક કયું ગણવું પડે કે જે રજીસ્ટ્રેશન થઈ ગયું છે તે. તો ભારતની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી કોણ આવશે? હર્ષા ચાવડા, નહીં કે દુર્ગા. પરંતુ યાદ રાખજો, કદાચ એવો પ્રશ્ન પૂછાય કે હર્ષા ચાવડા આપણું રજીસ્ટ્રેશન ભલે પહેલું થયું, પણ વાસ્તવિક રીતે પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી કોણ છે? તો પાછો દુર્ગા યાદ રાખજો. આપણા માં ઘણી વાર એવું હોય, જન્મ થયો હોય પેલા મહિનામાં, લખાવે છઠ્ઠા મહિનામાં સરકારી વટે. શ્રી જે છે મિત્રો એ ક્યાં આવશે ભાઈ? તો એ આવે છે ગુજરાતની અંદર આવશે, અને સમગ્ર વિશ્વની અંદર સરગે છે. વિશ્વની અંદર કોણ આવશે? અંદર આવશે લુઈ બ્રાઉની. કોણ આવે છે? લુઈ બ્રાઉની. સર અમને પણ રોજ અટેન્ડ કરીએ છીએ, ટ્વિંકલ ચૌધરી. હા, તમારો પણ આભાર. સરસ સરસ. ગુજરાતમાં શ્રી આવશે, વિશ્વમાં લુઈ બ્રાઉની, અને ભારતમાં હર્ષા ચાવડા. બરાબર, ચાલો આગળ વધીએ. આપણે હવે 164 નંબરનો સવાલ. વિદ્યુતના પૃથ્થકરણમાં ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ઓપ્શન મિત્રો આપણને અહીંયા ચાર આપેલા છે. ફટાફટ 164 નંબરનો ક્વેશ્ચન મિત્રો જે છે તેની અંદર આન્સર આપો કે કયો આન્સર આવશે. 164 ફટાફટ આન્સર મોકલી આપો. લુઈ બ્રાઉન ઓન 25 જુલાઈ 1978, ઇન્ફિનિટી મોચ 164. પુષ્ટિ બધાના આન્સર આ થાય, બી આવે છે, ડી આવે છે. પટેલ મિત્ર, મનુષ્યમાં દૈહિક રંગસૂત્રોની કેટલી જોડ? 22 જોડ. 22 જોડ લૈંગિક, 44 ડીએનએ, 44 ને પેલા બે, 46 ટોટલ. ચલો જોઈએ મિત્રો આપણે આન્સર કે પાણીનું વિદ્યુત પૃથ્થકરણ થાય તો સૌથી પહેલા તો પાણીનું આપણે રાસાયણિક સૂત્ર જોઈએ. તો પાણીનું રાસાયણિક સૂત્ર છે મિત્રો H2O, અને સાહેબ એનું વિદ્યુત પૃથ્થકરણ થાય ધન આયન ને ઋણાયન બંને છૂટા પડશે, એટલે શું થાય? તો કે ધન આયન જે છે એને ઋણાયન છૂટા પડે, એટલે એક આવશે H+ અને એક આવશે O-2. ધન જે છે એ કઈ તરફ જાય છે ભાઈ? તો કે ધન જાય છે ઋણ ધ્રુવ બરફ, અને ઋણ જે છે એ જાય છે તો એ જાય છે ધનધ્રુવ તરફ. સાહેબ ધનધ્રુવને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. ધનધ્રુવ જે છે તેને આપણે ઓળખીએ છીએ એનોડ તરીકે, અને જે ઋણ ધ્રુવ છે તેને આપણે ઓળખીએ છીએ કેથોડ તરીકે ઓળખીએ છીએ. ખાલી સાહેબ આપણે યાદ રખાયું કે કે રૂ એટલે શું આવશે ભાઈ? તો કેથોડ એ ઋણ. ચલો જોઈએ પહેલો ઓપ્શન કે હાઇડ્રોજન વાયુ એનોડ પાસે જાય છે. ના ભાઈ, હાઇડ્રોજન વાયુ ક્યાં જાય છે ભાઈ? કેથોડ પાસે. પહેલું વિધાન ખોટું. બીજું, ઓક્સિજન વાયુ એનોડ પાસે જાય છે. યસ, એનોડ પાસે ઓક્સિજન. બીજું વિધાન વાંચીએ કે હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે, મતલબ આ. તો કે આ વિધાન સાચું છે. ક્લિયર? હાઇડ્રોજન આયનો એનોડ પાસે વિમુક્ત થાય છે. હાઇડ્રોજન એનોડ પાસે નહીં આવે, કેથોડ પાસે. એ જ પ્રમાણે હાઇડ્રોક્સિલ આયનો કેથોડ પાસે. તો હાઇડ્રોક્સિલ આયન મિત્રો આની અંદર આપણને આપેલા જ નથી. હાઇડ્રોક્સિલ એટલે OH-. બરાબર છે, જે આપણને આમાં આપેલા છે નહીં. તો અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો રાઈટ આન્સર આવે છે બી, કે ઓક્સિજન વાયુ એનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે. તો અમે યાદ રાખવાનું કે ધન આયન ઋણ છેડા પાસે ને ઋણ આયન ધન છેડા પાસે, યાદ રાખવાનું છે. યસ, ક્રોસ. સરસ. ચાલો અહીંયા વાત કરીએ 165. અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને જન્મ આપે છે? ફટાફટ આન્સર મોકલી આપો. આ સવાલ જેણે પુસ્તકો વાંચ્યા હશે એને આવડી જશે. અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને જન્મ આપે? ઈંડાના પ્રાણી આવે ને, ઈંડાને, બચ્ચાને, ઈંડાને બચ્ચા બંનેને કે એક પણ ને નહીં? બે વિકલ્પ તો કદાચ નીકળી જાય. યસ, કેમ કે ઈંડાને જન્મ આપતું હોય બચ્ચાનો આવતું, અને બચ્ચાનો આવતું ઈંડાનો આવતું હોય, અને એક સરકારી જવાબ છે. એક પણ નહીં. ચલો મિત્રો 165 165 નંબરની અંદર ફટાફટ તમારો આન્સર મૂકી આપો. શેરા તસ્લીમ વેલકમ. 165 માં શું જવાબ આવશે ફટાફટ મોકલી આપો. હવે તો જવાબ આવડી જાય. અંડપ્રસવી અને અપત્ય પ્રસવી. સરસ સરસ સરસ, વેરી ગુડ. અંડપ્રસવી છે એ ઈંડાને જન્મ આપે છે, અને અપત્ય પ્રસવી છે એ બચ્ચાને જન્મ આપે છે. એટલે જવાબમાં શું આવશે? પી જવાબ આવશે, બચ્ચાને જન્મ આપે છે. સરસ, વેરી ગુડ.
ટેડપોલ માંથી દેડકો બને એ રૂપાંતરણ ની ક્રિયા કયા નામે ઓળખાય છે? ફટાફટ, ટેડપોલ માંથી દેડકો બનવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? પાઠ્યપુસ્તક માં ચોખ્ખું આપેલું છે. 100% સાહેબ, પાઠ્યપુસ્તક બાર નું સાહેબ એમ બી ટેટ માં પૂછાતું નથી. બે પુઠ્ઠા વચ્ચે નું પૂછાય, બે પુઠ્ઠા ઉપર નું પણ ક્યારેક, હા બે પુઠ્ઠા ઉપર નું પણ ક્યારેક પૂછાય છે. ગુજરાતી ની ચોપડી ઉપર કોનું ચિત્ર આપેલું છે? દેડકો બનવા માટે પાણીમાં આયોડીન હોવું જોઈએ ભાઈ. સાચી વાત છે, બરાબર છે. આવી ગયો સાચો આન્સર, અહીંયા આવી ગયો છે. કાયાંતરણ, કાયાંતરણ કરતા અર્ચના, અર્ચના બેન કટારા અર્ચના કદાચ નામ છે. કાયાંતરણ, ટેડપોલ માંથી દેડકો બનવાની જે પ્રોસેસ છે મિત્રો એને ઓળખવામાં આવે છે કાયાંતરણ કહેવાય. શું કહેવામાં આવે છે? કાયાંતરણ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો રાઈટ આન્સર મિત્રો અહીંયા આપણો જે છે એ કાયાંતરણ આવશે અહીંયા, અને આની અંદર આવે છે બચ્ચાને. ચલો ક્લિયર, જોઈએ નેક્સ્ટ. વિદ્યુત ટેસ્ટર ના કેટલા પ્રકારો હોય છે? બરાબર છે, ફેક્ટ બેઝ ઉપર ક્વેશ્ચન છે, ફટાફટ મિત્રો આન્સર જણાવો. 166, વિદ્યુત ટેસ્ટર ના કેટલા પ્રકાર હોય છે? ફટાફટ આન્સર મોકલી આપો તમારો. 166 નંબર નો ક્વેશ્ચન. ધોરણ 8 ની ગાઈડ માં 23 જવાબ આવેલો, પણ ગાઈડ એ ઓથેન્ટિક પ્રૂફ નહીં હોઈ શકે. નહીં નહીં, એ પેલા રંગસૂત્ર ની વાત કરે છે કદાચ. સર ધોરણ 8 માં ગાઈડ માં 23 જવાબ આપેલો છે. લેહી રંગસૂત્ર, લેહી તો 22 જ આવશે સાહેબ, એ તો કન્ફર્મ જ છે. આપણું શરીર તૈયાર કરવા માટે 22, અને આપણે સ્ત્રી કે પુરુષ છીએ એના માટે 1. ઇન્ફિનિટી મોચ, સરસ. રોંગ આન્સર આપે છે ભાઈ, હેને 166 ની અંદર જમીને આવી ગયા છે હવે. હા, ગેમ ચડવા માંડ્યું લાગે છે ને, કન્ફ્યુઝન હે કન્ફ્યુઝન. આન્સર છે સાહેબ એ બી સી માં બધા કન્ફ્યુઝન થાય છે. ચલો જોઈ લઈએ મિત્રો, ફેક્ટ બેઝ પર આન્સર છે કે વિદ્યુત ટેસ્ટર ના કેટલા પ્રકારો મિત્રો આવશે? તો વિદ્યુત ટેસ્ટર ના 3 પ્રકાર આવે. કેટલા પ્રકાર આવે છે મિત્રો? 3 પ્રકાર આપણને વિદ્યુત ટેસ્ટર ના અલગ અલગ જોવા મળે છે, બરાબર છે. અહીંયા રાઈટ આન્સર છે 3, અને એ પણ પાછો ફેક્ટ બેઝ ઉપર છે. ક્લિયર, સરસ સરસ. જમ્યો જ નથી, શાયરી નથી કીધી એટલે જમવા નથી આવ્યું. બરાબર બરાબર, ચલો આગળ વધીએ. નીચે નામાંથી કયું એક પ્રાણી બાહ્ય ફલન કરે છે, એટલે કે શરીરની બહાર અંડકોષ ને શુક્રકોષ ભેગા થાય, ફર્ટિલાઇઝેશન ની ક્રિયા માદા શરીરની અંદર નથી થતી, શરીરની બહાર થાય છે, એને બાહ્ય ફલન કહેવાય. કયું પ્રાણી એવું છે જે બાહ્ય ફલન કરે છે? ફટાફટ આન્સર મોકલી આપો. તૈયારી કેવી પડશે તો જ જમવા આપશે એવું લાગે છે. 167 નંબર ની અંદર મિત્રો આન્સર જણાવો. બાહ્ય ફલન કરતું પ્રાણી કયું છે? મરઘી, ગાય, કૂતરો, દેડકો? ફટાફટ આન્સર મોકલી આપો. સરસ સરસ, હવે બાહ્ય ફલન ની ખબર પડી ગઈ તમને. શરીરની બહાર ફલન થાય, બરાબર, સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. ચાલો બધાના જવાબ આવી ગયા છે, અહીંયા જોઈ લઈએ આપણે. બાહ્ય ફલન કરતું પ્રાણી કયો છે? દેડકો. હમણાં જ આપણે, સોરી, અહીંયા કૂતરો નહીં જવાબ આવે, આ જવાબ ટીક કરવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. બાહ્ય ફલન ની અંદર સાચો જવાબ આવશે ડી, કૂતરો, બરાબર. બાય મિસ્ટેક જવાબમાં ભૂલ રહી ગઈ છે. કૂતરો, ગાય, મરઘી આ બધા કેવા ફલન કરે છે? અંતઃફલન કરે, એટલે આ બધા અંતઃફલન જન્મ આવે છે. આ અંતઃફલન આવશે, આ અંતઃફલન કરે છે. જ્યારે દેડકો છે એ બાહ્ય ફલન કરે છે. નર દેડકો પોતાના જે શુક્રકોષ છે તે, અને માદા દેડકો છે અંડકોષ, ખાવું તેમ તરતા મૂકી દે, પછી યોગ્ય તાપમાને કોઈ ભેગા થાય તો એને શું કહેવાશે? બાહ્ય ફલન કહેવાશે. એમાંથી ટેડપોલ બનશે, ટેડપોલ માંથી દેડકો કાયાંતરણ ની પ્રક્રિયા થી બનશે. યસ એક્ઝેક્ટલી. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. ચાલો આગળ વધીએ. 168 નંબર નો સવાલ. રમેશના કાકાએ પોતાના ગામની નજીક એક ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું કારખાનું બનાવ્યું છે. કારખાનાના તો કે નકામા પદાર્થોના નિકાલ કઈ રીતે અથવા તો ક્યાં કરવો જોઈએ? નજીકની નદીમાં કરવો જોઈએ, કે નજીકના તળાવમાં કરવો જોઈએ, કે નજીકના અનાજના ખેતરમાં, કે સ્થાનિક અધિકારીની નિકાલ અંગેની માર્ગદર્શિકા પ્રમાણે કરવો જોઈએ? જણાવો ફટાફટ મિત્રો આન્સર. આવડી જાય અમારો મનોવિજ્ઞાન જેવો સવાલ. 168 ની અંદર મનોવિજ્ઞાનમાં મેં ટીક કરતા શીખવાડેલું છે, એ રીતે કરજો, કદાચ સાચો જવાબ આવી જશે. સાયકોલોજી વાપરો. સૌથી હકારાત્મક જવાબ ચૌધરી ઉર્વશી, કાયાંતરણ. અચ્છા, મને એવું લાગ્યું કતાર ગામ એવું લખે છે. આમ જો ધમકી આવી ગઈ છે, મિસ્ટેક ચાલશે જ નહીં. ઘરેથી ધમકી આવી ગઈ છે, મિસ્ટેક નહીં ચાલે, માફ કરો.
સ્થાનિક સત્તાધિકારી ની નિકાલ અંગેની જે માર્ગદર્શિકા છે તે પ્રમાણે મિત્રો આપણે કરી શકીએ, કારણ કે કચરો આપણે નદીમાં કે તળાવમાં કે નજીકના અનાજના ખેતરોમાં નાખી શકીએ નહીં. બરાબર છે, અત્યારે નાખવામાં આવે છે એ વસ્તુ અલગ છે, પણ આમાં તો કઈ નાખવું જોઈએ આપણે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. સ્ત્રીના શરીરના કયા ભાગમાં ફલનની ક્રિયા ફર્ટિલાઇઝેશનની ક્રિયા થાય છે? સ્ત્રીના શરીરના કયા ભાગમાં ફલનની ક્રિયા થાય છે? ફટાફટ આન્સર મોકલી આપો. ખુશ થઈ ગયા, લ્યો ઉઠક બેઠક કરવાનું કીધું ને એટલે. ગર્ભાશય, અંડવાહિની, અંડપિંડ કે ગ્રીવા, કયા ભાગમાં શુક્રકોષ ને અંડકોષ નું મિલન થાય છે? ફલનની ક્રિયા કયા સ્થાને થાય છે? ફટાફટ આન્સર મોકલી આપો. ના પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે, ફટાફટ આન્સર મોકલી આપો. સરસ સરસ, ઘણા બધા આન્સર આવે છે. એ અને બી, એ બી, એ બી સી પણ આવી ગયું છે, ડી આવી ગયું. લ્યો એ બી સી ડી ચારે ચાર આવી ગયા, મતલબ કન્ફ્યુઝન. સરસ સરસ, ફટાફટ આન્સર મોકલી આપો. ઘણું બધું હોય છે ને જીવનની અંદર, હા, કે આ કરવું કે પેલું કરવું, રેડી બોલજો મારે ઘરે જવાનું છે. બરાબર છે કે આ તો મિત્રો, એના માટે આપણે ડાયરેક્શન આપણી 100% સાચી દિશામાં. ઘણા લોકો શું થાય, પ્રયત્ન જ ન કરતા હોય, તો એના માટે એક મિત્રો શાયરી કહું તમને. શાયરી પેલી કહેવાના થાય છે, યસ યસ, બરાબર છે, કે સોચ બદલો સિતારે બદલ જાયેંગે, નજર બદલો નજારે બદલ જાયેંગે. વાહ વાહ વાહ. તમારે માત્ર ને માત્ર ડાયરેક્શન મિત્રો ચેન્જ કરવાની છે, કે તમે એકવાર જો તમારો રસ્તો બદલશો તો જીવન આગળ બદલાઈ જ જવાનું છે ને. સોચ બદલો સિતારે બદલ જાયેંગે, નજર બદલો નજારે બદલ જાયેંગે. કસ્તિયા બદલને કી જરૂરત નહીં યારો, યહાં પર દિશાએ બનારો, દિશાએ બદલો, કિનારે હુબહુ બદલ જાયેંગે. બરાબર છે, એકવાર વાહ વાહ કરીને મોકલી દો, વાહ વાહ કરીને મોકલો. જબરજસ્ત એવું કહી શકાય કે તમે એકવાર ડાયરેક્શન મિત્રો જો ચેન્જ કરશો તો 100%. બરાબર છે, દિશા અને દશા બંને બદલાઈ, દિશા બદલાશે તો દશા પણ બદલાશે. બરાબર છે, એકવાર ફરી વખત વંશો રાખે. અચ્છા ઓકે, સોચ બદલો સિતારે બદલ જાયેંગે, નજર બદલો નજારે બદલ જાયેંગે. સોચ બદલો સિતારે બદલ જાયેંગે, નજર બદલો નજારે બદલ જાયેંગે. કસ્તિયા બદલને કી જરૂરત નહીં યારે, યહાં પર દિશાએ બદલો, કિનારે હુબહુ બદલ જાયેંગે. વાહ 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 વાહ, સરસ સર, એકવાર સર માટે વાહ વાહ કરીને મોકલી જો. વાહ વાહ વાહ, આભાર મિત્રો, જોરદાર જબરજસ્ત, સરસ સરસ, માંડ માંડ શાયરી સંભળાવ્યો તમે. બે એ લોકો સાહેબ હજી પણ જો હજી હજી કદાચ સાહેબ 300+ થાય તો બીજી બે શાયરીઓ આપણે જબરજસ્ત. સરસ, ચાલો તો આમાં વાત કરીએ, સ્ત્રીના કયા શરીરમાં ફલનની ક્રિયા થાય છે? તો અંડવાહિની. આ અંડવાહિની ને આપણે ફેલોપિયન નલિકા પણ બોલીએ છીએ. અભિભાઈ, આ ફેલોપિયન નલિકા, થેન્ક યુ, ક્યાં ખૂબ ક્યાં ખૂબ. ફેલોપિયન નલિકાની અંદર શુક્રકોષ ને અંડકોષના મિલનની ક્રિયા થાય છે, એટલે ફલનની ક્રિયા કયા ભાગમાં થાય છે? અંડવાહિનીમાં થાય છે. બરાબર, સાચો જવાબ કયો છે? અંડવાહિની, જેને આપણે અંગ્રેજીની અંદર ફેલોપિયન નલિકા પણ બોલી શકીએ છીએ. શરીરના કયા ભાગમાં સાહેબ ફલનની ક્રિયા થાય છે? પણ જો ગર્ભનું સ્થાપન એવું પૂછે તો એમાં શું કહી શકીએ આપણે? તો કે ગર્ભાશયની અંદર. બરાબર, ફલનની ક્રિયા જે છે અંડવાહિનીમાં થાય, શુક્રકોષના અંડકોષના મિલનની. પરંતુ એ તો કે ત્યાર પછી જે ભ્રૂણ બને છે, એ ભ્રૂણનું સ્થાપન જે છે, બરાબર છે, તો ભ્રૂણનું સ્થાપન, ગર્ભનું સ્થાપન ક્યાં થાય છે મિત્રો? તો એ થાય છે ગર્ભાશયમાં થાય. આટલા આન્સર આપો, આન્સર વાહ વાહ નહીં અને ભાઈ, આન્સર આપો હે ને. હવે આન્સર ઘરે વાહ 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 વાહ, એમાં વધારે કોમેન્ટ આવે, આન્સર માં કોમેન્ટ નથી આવતો. ઇન્ફિનિટી કે હવે ઘરે જાવ વાંધો નહીં. અરે ઘરે જવામાં અમે વાંધો નથી ભાઈ, ને ભાઈ બંધુ છે એટલે ઉપાધિ છે જ નહીં એમ. સરસ, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મસ્ત મજાનો ક્વેશ્ચન છે મિત્રો, સમજી વિચારીને આન્સર આપજો, કે સમસ્થિતિ સપાટી પર ત્રીસના ખૂણે આપાત થતા કિરણ માટે પરાવર્તન કોણનું મૂલ્ય જણાવો. બરાબર છે, 170 નંબરનો ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. આની સાથે સાથે આપણે ભૂલા વગર આજે પેલું સૂત્ર આપી દેશું ભાઈ, પ્રતિબિંબની સંખ્યા જાણવા માટે. યસ યસ, એક્ઝેક્ટલી યસ યસ. તે દિવસે કોઈ કોમેન્ટ કરી પણ તે દિવસે આપી શક્યા નહોતા. ટંડેલ જીગરભાઈ હતા. યસ, આજે છે કે નહીં વાંધો નહીં, પણ આપણે અહીંયા મોકલી દઈશું. ચલો મિત્રો, ફટાફટ આન્સર જણાવો, કે સમસ્થિતિ, જો કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન, સમસ્થિતિ સપાટી પર ત્રિષ્ણા ખૂણે આપાત થતા કિરણ માટે પરાવર્તન કોણનું મૂલ્ય. યસ, આન્સર આવી રહ્યા છે એ એ એ એ એ વધારે આવે છે. એ યસ, એ 30 એ. મને કેમ એમ લાગે છે કે એ નહીં આવતું હોય એવું. કહી શકે સાહેબ, ના પાડી તો બધા શી ચાલુ કર્યું. આવડવો જોઈએ. આજે ઓફલાઈન ક્લાસમાં કરાવેલો છે ભાઈ.
અચ્છા ઇન્ફિનિટી મોજે આપણું સૂત્ર આપી દીધું છે 360 ના છેદમાં ખૂણો ઓછા 1 પ્રતિબિંબની સંખ્યા શોધવા માટેનું સૂત્ર ચલો 167 નંબરનો સોરી 170 નંબરનો ક્વેશ્ચન ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે તો ડી પણ આવી ગયો યસ બરાબર છે તો મિત્રો કન્ફ્યુઝન બિલકુલ થવાની જરૂર નથી ક્વેશ્ચનને બરાબર સમજો બધાના મગજમાં સાહેબ શું છે તો કે આપાત કોણ ને પરાવર્તન કોણ ના મૂલ્ય કેવા હોય સરખા હોય સાહેબ એ 30 આપ્યું છે તો કે દે ધનાધન આ જો 30 હોય તો આ પણ 30 છે પણ મિત્રો બરાબર સમજો મેં કીધું છે સમક્ષિતિજ સપાટી પર બરાબર છે સમક્ષિતિજ સપાટી સાથે 30 નો ખૂણો બનાવે છે ત્યારે આપાત કોણ સાહેબ કોને કહેવાય તો કે લંબ સાથે ફોર એક્ઝામ્પલ કે આયરવા એક અરીસો છે તેના ઉપર તો આપણે અહીંયા લંબ ડ્રો કરેલો છે બરાબર છે હવે એના ઉપર આપણે કિરણ ને આપાત કરીએ છીએ અહીંયા તો હું એક કિરણને આપાત કરું છું બરાબર અને એ કિરણ શું થાય છે ભાઈ તો કે એ કિરણ થાય છે પરાવર્તિત કિરણ થાય છે ત્યાં મિત્રો આપણે આપાત કોણ કોને કહીશું તો કે આપાત કોણ એટલે કે ઇન્સિડન્ટ તો એને આપણે આઈ વડે દર્શાવીએ છીએ પરાવર્તન કોણ એટલે રિફ્લેક્શન જેને આપણે આર વડે દર્શાવીએ છીએ તો આપાત કોણ ને પરાવર્તન કોણ ના મૂલ્ય સરખા હોય એવા 100% સાચી છે પરંતુ અહીંયા કીધું છે સમક્ષિતિજ સપાટી સાથે મતલબ અહીંયા એક ખૂણો બનાવે છે 30 નો હવે આ લંબ છે તો આ ટોટલ થશે 90 આ 30 નો છે તો આ સાહેબ કેટલાનો આવશે 60 નો મતલબ આપાત કોણ આપણો કેટલો છે ભાઈ તો કે 60 નો છે આપાત કોણ 60 નો હોય તો પરાવર્તન કોણ પણ કેટલો આવવાનો છે 60 જ આવશે બરાબર છે એટલે અહીંયા મિત્રો આપણો જે રાઈટ આન્સર છે શું આવશે ભાઈ તો રાઈટ આન્સર આપણો આવશે કે પરાવર્તન કોણનું મૂલ્ય કેટલું હોય પરાવર્તન કોણનું મૂલ્ય આવશે મિત્રો 60 આવશે કેટલું આવશે 60 જયેશભાઈ વિડીયો સુતા સુતા જોવે છે અને મજા આવે છે એમ કે છે અચ્છા ઓકે સર અને બીજી એક વસ્તુ આમાં પ્રશ્ન કદાચ એમાંય પૂછાય છે કે આ માની લો કે અરીસો હોય તો અરીસા સાથે કોઈ કિરણ એટલે આપાત કિરણ અરીસા સાથે 30 અંશ નો ખૂણો બનાવે છે તો પરાવર્તન કોણ કેટલો થાય પણ આવી શકે છે બરાબર છે અને બીજી વસ્તુ કદાચ આમ પૂછાય કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે તો 30 અંશ નો આપ્યું હોત બરાબર તો આ આખી આખો 30 અંશ નો છે તો આપણે 60 120 એટલે અહીંયા 15 15 નું થશે ને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે આ બંને વચ્ચેનો આખો ખૂણો તમને 30 અંશ આપેલો હોય તો આપણે 15 15 થઈ શકશે એટલે એવા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે સર ફરીથી એકવાર સમજાવજો સિરા તસ્લીમ જોઈ લો મિત્રો ફરી એકવાર આપણે કીધું છે કે સમક્ષિતિજ સપાટી પર 30 નો ખૂણો બનાવે સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે હું કિરણને આપાત કરું છું મતલબ આ ખૂણો મારો 30 નો છે ઘણા બધા મિત્રો એવું સમજ્યા કે આપાત કોણ 30 નો છે બરાબર છે સમક્ષિતિજ સાથે તો કે 30 ના ખૂણે એને આપણે આપાત કરીએ છીએ એટલે આ ખૂણો આપણો કેટલો થવાનો છે ભાઈ તો કે 90 સાહેબ જે ફિગર એકવાર ફરીથી સમજાવી દો આખી અહીંયાથી આ કિરણ છે અને આ સમક્ષિતિજ સપાટી છે બરાબર યસ યસ બરાબર 100% સાહેબ અહીંયા આપણને આ 30 અંશ નો ખૂણો આપેલો છે આ 30 અંશ એટલે તમને ખબર પડી છે કયો ખૂણો આપેલો છે હવે બીજી વસ્તુ લંબ નો મતલબ શું થાય 90 અંશ ના ખૂણે છેદે તે હવે 90 અંશ ના ખૂણે છેદતું હોય તો આ ખૂણો કેટલા અંશ નો થઈ જશે 60 અંશ નો અને આપણને પૂછ્યો છે કયો તો કે આ ખૂણો એટલે કે પરાવર્તન કોણ તો આ 60 તો આ પણ 60 આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્ય કેટલું હોય સરખું જો તમને સમજ પડી ગઈ છે તો એકવાર ઓકે કરીને મોકલી આપજો બરાબર શેરા તસ્લીમ સરસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બરાબર આપણે જઈએ આગળ વધીએ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે ફટાફટ આન્સર મોકલી આપો પૂર્વી પટેલ સર હું છે ખૂણાઓ વાળું સમજાતું જ નથી કેમ સમજાતું નથી બેન આટલું તો ઈઝી છે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સરખું હોય એટલું યાદ રાખવાનું બરાબર એટલે આપાત કોણ ને પરાવર્તન કોણ ના મૂલ્યો સરખા લંબ છે 90 અંશ ના ખૂણે છે યસ એક્ઝેક્ટલી સરસ જવાબ આવી રહ્યા છે સાચો જવાબ છે ક્લોનિંગ ની પ્રક્રિયાથી સૌ પ્રથમ કયા પ્રાણીને ઉત્પન્ન કરવામાં કયા પ્રાણી પર સૌ પ્રથમ ક્લોનિંગ નો ઉપયોગ કરવામાં આવ્યો તો આનો આન્સર પણ મોકલી આપજો કયું પ્રાણી એવું છે જેનું પહેલું ક્લોનિંગ હતું પહેલું ક્લોનિંગ કયા પ્રાણીનું થયું હતું કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની ક્રિયા ફટાફટ આન્સર મોકલી આપજો કે પહેલું ક્લોનિંગ છે એ કોનું હતું કયા પ્રાણીનું હતું એનો આન્સર મોકલી આપજો સરસ વેરી ગુડ નામ પણ આવી ગયું દિવ્યાબેન જોશી નો આન્સર સાચો છે અને એને પ્રાણીનું નામ પણ આપ્યું છે અને પ્રાણીનું નામ શું હતું એ પણ કહી દીધું છે
ઘેટાનું ક્લોનિંગ એ પહેલું ક્લોનિંગ હતું, એનું નામ શું હતું? ડોલી. ડોલી, યસ. હા, ગાય, ગીર ગાયનું પણ ક્લોનિંગ ગંગા કરંટમાં છે. સરસ. યસ, ગીર ગાયનું ક્લોનિંગ છે જે ગંગા કીધું છે. ઓકે, ભેંસનું સાહેબ કદાચ ભારતમાં કરવાનું નામ કદાચ સમરૂપા છે. આ સમરૂપા, સમરૂપા ભેંસનું જે ક્લોનિંગ હમણાં બનાવવામાં આવ્યું, તાજેતરનું નથી પણ એ બનાવવામાં આવેલું હતું, જેનું નામ છે સમરૂપા. કદાચ 2009-10 આસપાસ બનાવવામાં આવ્યું. હવે તો મોટા ભાગે ઘણા બધા પ્રાણીઓમાં ક્લોનિંગ થઈ રહ્યું છે, કૃત્રિમ રીતે પેદા કરવાની ક્રિયા થઈ રહી છે. સરસ. ડોલી એ પહેલું ક્લોનિંગ હતું, ઘેટાનું ક્લોનિંગ હતું. સરસ. ચાલો નેક્સ્ટ, ચાલો નેક્સ્ટ લઈએ. 172મો સવાલ. નિશાચર ઘુવડ માટે શું સાચું નથી? મજાનો ક્વેશ્ચન છે સાહેબ, અને ટેક્સ્ટ બુક નો બરાબર છે. નિશાચર ઘુવડ માટે શું સાચું નથી? સમરૂપા જ છે. હા, એ સમરૂપા જ છે. યસ, એક્ઝેક્ટલી. ઇન્ફિનિટી મોજ. પારદર્શક પટલ અને કીકી મોટી, ઓછા સળી કોષો, વધુ સડી કોષો કે ઓછા શંકુ કોષો? તો મિત્રો આન્સર ફટાફટ જણાવશો. ઇવાન વિલહેમ દ્વારા, બરાબર છે. 172 ની અંદર આન્સર જણાવો, એ, બી, સી કે ડી. 172 આન્સર મોસ્ટલી આવી, બધાના બી આન્સર આવી રહ્યા છે. બી આન્સર વધારે છે. આ ચોપડી વાંચેલી હશે એને વધારે આવડશે. એને વધારે આવડશે પણ મને એવું લાગે છે આન્સર પરથી કે લોકોએ ચોપડી વાંચેલી નથી. ડી આન્સર વાળા આવી ગયા છે. યસ, બી આવી ગયો, ડી પણ આવી ગયો. હવે એ ને સી બાકી છે જે ઓલરેડી ચાલુ જ છે. એસી, એસી એ ને બી ઉપર વધારે ફોકસ છે. થોડું કન્ફ્યુઝન મને એવું લાગે છે કે વધી રહ્યું છે. ચલો કન્ફ્યુઝન આપણે ધીમે ધીમે દૂર કરીએ. સૌથી પહેલા તો નિશાચર ગોળ માટે શું સાચું નથી? પારદર્શક પટલ અને કીકી કેવી હોય છે ભાઈ? તો કે મોટી હોય છે. એ વિધાન સાચું છે કે જેના વડે પ્રકાશ જે છે મિત્રો, તો એ પ્રકાશ જે છે તો કે પ્રકાશ એની આંખમાં પ્રવેશી શકે, મેક્સિમમ પ્રકાશ તેની આંખમાં પ્રવેશી શકે છે. બરાબર છે. ત્યાં સુધી કેવું આવશે? તો કે સાચું. ઓછા સળી કોષો જે છે તે, બરાબર છે, એ વિધાન કેવું આવશે મિત્રો? તો એ વિધાન જે છે તે ખોટું આવશે. બરાબર સાહેબ, રાઈટ આન્સર આપણો અહીંયા પેરી કરી દો. બરાબર છે. આ વિધાન કેવું છે ભાઈ? તો કે ખોટું છે. કેમ? તો કે એની અંદર સળી કોષોની સંખ્યા કેવી આવશે ભાઈ? તો કે સળી કોષોની સંખ્યા વધુ આવશે. કેવી આવશે? વધુ. બરાબર છે. અને શંકુ કોષો પણ કેવા આવશે? ઓછા. હવે સળી કોષ ને શંકુ કોષ શું છે આપણું ક્લિયર હોવું જોઈએ મિત્રો. કે સળી કોષ જે છે એક આવે છે સળી કોષ અને એક આવે છે શંકુ કોષ. સળી કોષ જે, સળી એટલે સારી રીતે સળી ગયો પટલા, એના પરથી આપણે યાદ રાખી શકીએ કે ઓછા પ્રકાશની જો જે સંવેદના છે, ઓછા પ્રકાશની જે સંવેદના એ સળી કોષો જે છે એ અનુભવતા હોય છે, અને વધુ પ્રકાશની જે મિત્રો સંવેદના જે છે એ કોણ અનુભવે છે ભાઈ? તો એ શંકુ કોષો અનુભવે છે. હવે આ જે નિશાચર છે, નિશાચર સાહેબ રાત્રે ફરવા વાળું હોય તો મતલબ પ્રકાશ કેવો હશે? ઓછો. મતલબ એની અંદર તો કે સળી કોષો કેવા આવેલા હોય છે? વધુ આવેલા હોય છે. ત્યારે દિવસા લોકો હોય છે એના માટે તો એમાં સળી કોષો કેવા આવેલા હોય? ઓછા આવેલા હોય. પરંતુ શંકુ કોષો જે છે વધુ આવેલા હોય. બરાબર છે. એ લોકો દિવસે જોઈ શકે છે તેની અંદર, રાત્રે જોઈ શકતા હોય તેની અંદર સળી કોષોનું પ્રમાણ કેવું આવશે? વધારે. ચલો મિત્રો હોય ને દીપડો, યસ, એ નિશાચર પ્રાણીમાં જ આવે છે. દીપડો પણ રાત્રે શિકાર કરે છે, રાત્રે શિકાર કરે છે. યસ, યસ, નાઇટ વિઝન કેમેરા વાળી આંખો હોય એને. બીકેસી માંથી જ આવે એ કોમન સેન્સ છે એમ કે છે. આ તો બરાબર છે, જોઈને બરાબર છે. ચાલો 173 નો સવાલ, 73 નંબર નો સવાલ. સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ કયો છે? આ આન્સર તો ફેમસ છે, ઘણી વખત પૂછાઈ ગયો છે અને આવડે એવો છે. મારી જો આની અંદર જવાબ સાચો મેળ આવી ગયો છે, બરાબર, સાચો જવાબ આપવાનો. યસ, 100%. અને આનો સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો કે ભાઈ અમારો સાચો પડ્યો. ઘરે કોઈને કેવું હોય તો હું તૈયારી કરું છું એમ. હા, હું તૈયારી કરું છું, મારો જવાબ સાચો પડે છે. ચલો ફટાફટ આન્સર મોકલી આપો, આમાં વધારે વાર ન લાગવી જોઈએ. સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ કયો છે? ઓહો, ફટાફટ આન્સર, ફટાફટ દે ધનાધન, આમ કોમેન્ટ આમ ફટ દે આમ ઉપર દે ડાયરેક્ટ. સરસ. ચાલો સાથે સૌથી નાના કોષની કોમેન્ટ પણ કરજો. સૌથી નાનો કોષ, સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ કોમેન્ટમાં કરી દેજો. સૌથી મોટો કોષ કયો હશે? સામૃગનું ઈંડું, બરાબર જવાબ છે. પરંતુ સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ કયો છે એ પણ જણાવી દેજો. સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ ફટાફટ આન્સર મોકલી આપો. લાંબો કોષ, લાંબો ચેતાકોષ, બરાબર છે. માનવ શરીરમાં સૌથી નાનો રુધિર કોષ આવશે, બ્લડ સેલ, આરબીસી, યસ, રક્તકણ. સરસ આન્સર આવી ગયો છે, પહેલો જ આન્સર.
માનવ શરીરમાં સૌથી મોટો સાહેબ ચેતાકોષ. આ ચેતાકોષ યસ. આમ અંડકોષ આવે પણ એ માત્ર સ્ત્રીમાં જોવા મળે છે, એને ગણી શકાતો નથી. સેમ વસ્તુ પેલાની અંદર શુક્રકોષ ભી આવી શકે છે નાનો, પણ એ માત્ર પુરુષોમાં આવે છે એટલે એ આપણે ગણી શકીએ નહીં. બરાબર છે. ચલો મિત્રો, સમગ્ર ઓલઓવર આપણે વાત કરવાની છે અહીંયા કે સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ કયો આવશે. જવાબ આવી ગયો છે લોકોનો. સરસ. યસ, માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ. નામ આવશે એનું શું આવશે ભાઈ? માઇક્રોપ્લાઝ્મા. આખું નામ જે છે તે માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ. નામે કેવડું મોટું રાખે છે. ઇંગ્રેજી વાળા છે ને, ઇંગ્રેજી ઇંગ્રેજી છે ને. માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક્રમ એનું પૂરું નામ છે. યસ, ઓકે, ડન. સરસ, ચાલો આગળ જોઈએ આપણે. હવે નીચેના પૈકી સામાન નિયમિત પરાવર્તન ન મળે, યાદ રાખજો, નિયમિત પરાવર્તન ન મળે તેના પર ખાસ ફોકસ કરવાનો છે. અરીશું છે, છળકતી સપાટી વાળા સમતલ પાત્રમાં, સ્થિર પાણીમાં કે ખરબટડી સપાટી વાળી છળકતી વસ્તુ. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. ફટાફટ આન્સર મોકલી આપો. 174 માં તમારો જવાબ શું છે? 174. રિદ્ધિ કિશોરભાઈ મોરી એનો ફર્સ્ટ આન્સર મિત્રો આવેલો છે ડી. અને રાઈટ આન્સર પણ છે એ જ. બરાબર છે કે ખરબટડી સપાટી વાળી મિત્રો જે સપાટી છે તો તેની અંદર, તો કે તેની અંદર નિયમિત પરાવર્તન નહીં આવે, પરંતુ ત્યાં કયું પરાવર્તન આવશે? તો ત્યાં આવે છે મિત્રો અનિયમિત પરાવર્તન. કયું પરાવર્તન આવે છે? અનિયમિત પરાવર્તન આપણને ત્યાં જોવા મળે છે. બરાબર, રાઈટ આન્સર આપણો અહીંયા ડી આવશે. ચલો નેક્સ્ટ જોઈએ. નર જાતિ અંતઃસ્ત્રાવ જણાવો. કયો હોર્મોન છે જેને નર જાતીય અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન કે એડ્રીનલ, આમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે જે માત્ર પુરુષમાં પેદા થાય છે? ફટાફટ આન્સર મોકલી આપો. આનો જવાબ પણ તમને આવડવો જ જોઈએ જો તમે તૈયારી કરો છો. સિમ્પલ તૈયારી પણ છે. આ પણ 10મા ધોરણમાં આવે છે સાહેબ. યસ યસ, એટલે 10મા ધોરણના લેવલ સુધીનું આવું કંઈક પૂછાઈ શકે. તમને એમ લાગે હાર્ડ છે તો હાર્ડ નથી. બરાબર, એમાં પ્રજનન તંત્ર આવે છે, એની અંદર આવે છે નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે, અને 8મા ધોરણમાં પણ આવે છે. ફટાફટ આન્સર મોકલી આપો. કયો અંતઃસ્ત્રાવ નર જાતીય અંતઃસ્ત્રાવ છે? 175મા તમારો જવાબ મોકલી આપજો. સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. એકદમ ઈઝી છે અને બધાને મોસ્ટલી આવડે છે. બરાબર છે, ફટાફટ આન્સર મોકલો. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? 175મા શું જવાબ આવશે? 175. 175 મિત્રો. ઓકે, ઘણા બધાના જવાબ આવે છે, ફટાફટ આન્સર મોકલો. સરસ સરસ, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? બરાબર છે સાહેબ, સરસ. સરળ ટેલી કરી લઈએ આપણે. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? ટેસ્ટોસ્ટેરોન. બરાબર, આ ઇસ્ટ્રોજન છે માદા જાતીય અંતઃ, ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન બંને એ માદા જાતીય અંતઃસ્ત્રાવ છે, અને ટેસ્ટોસ્ટેરોન છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે જે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર, ચાલો આગળ વધીએ. 176 નંબરનો સવાલ. માનવ આંખનો રંગ એ શાને આભારી છે? મતલબ શાને કારણે માનવ આંખ જે છે એ આપણને કલરે પૂરું જોવા મળે છે? ઓપ્શન છે કોર્નિયા, આઈરિસ, કીકી કે પછી રેટિના. ફટાફટ આન્સર. આ મનોવિજ્ઞાનમાં પણ આપેલ છે. હા બરાબર છે, એ આ નર જાતીય એ જાતીયતા અમારે પ્રેરણા. બરાબર છે, પ્રેરણામાં જાતીયતાની અંદર આ બધું આપેલું છે. બરાબર છે, ફટાફટ 176 નંબરના સવાલમાં આન્સર મોકલો કે આંખનો જે રંગ છે એ કોને આભારી, કયા ભાગને આભારી છે? આંખનો કયો ભાગ એવો છે જેના આધારે બધાની આંખો જુદા જુદા રંગની હોય? બી સી વધારે છે. યસ, બી સી એ પણ છે, એ પણ ઘણા બધા બોલે છે. રાઈટ આન્સર મિત્રો અહીંયા આપણો ફેક્ટ બેઝ પર આવી આન્સર છે. 8મા ધોરણમાં ભી છે સાહેબ, 10મા ધોરણની અંદર પણ છે. બરાબર છે, તો માનવ આંખનો રંગ જે શાને આભારી છે મિત્રો, તો આપણે જે રંગીન જે કહીએ છીએ તે આવશે આઈરિસ આવશે. બરાબર છે, કે માનવ આંખ જે છે કે કેટલાક ભૂરા દેખાતા હોય, અને આપણે સાહેબ દેખાડું ભૂરા તમને હું. બરાબર, જો આવી રીતે એક્ઝેક્ટલી. બરાબર, એમાં જે આ ભાગ આપણે જે જોઈએ છે ને, આ આખે આખો ભાગ કયો છે? એ આઈરિસનો ભાગ. આઈરિસનો ભાગ છે. આ જે સિલિયરી સ્નાયુના બનેલા હોય, આ સિલિયરી સ્નાયુનો જે રંગ હોય ને એ આઈરિસનો રંગ નક્કી કરે. એટલે જેને આવા ભૂખરા જેવી આંખ હોય એને એવું દેખાશે. બરાબર, કોઈક આપણે મોટા ભાગે બ્લેક જ હોય,
એટલે બ્લેક કલર ની હોય તો સુરતી હોય સાહેબ, સુરતી લોકો ભૂરા માણસો કહેવાય, માંજરો કે માંજરો, માંજરો હા, પેલો જો ની કેવો માંજરો જટો છે, માંજરો લાગતો છે, જટો છે, જટો છે, જટો છે, માંજરો જટો છે એમ કે, બરાબર હા બરાબર આઈ રી સાહેબ, કોર્નિયા એટલે કે પારદર્શક પટલ જ ને, તમારે જો મૃત્યુ પામ્યા પછી મિત્રો તમારી આંખ જે સારા સારા દ્રશ્યો જોવે એવું રાખવું હોય ને તો દાન સાહેબ કરવું જોઈએ, આંખ નું દાન કરવું જોઈએ કે મર્યા પછી સારા સારા દ્રશ્યો આપણી આંખ જોઈ શકે. ભુરિયાની આંખ લાગે 100% સાચી, કે ચામડી દો ત્યાં ખબર પડી જાય ભુરિયો છે, આપણે ભારતમાં તો આવી મને ક્યાંય દેખાણી નથી, આપણે કાળી આંખ બેસ્ટ, ભુરિયાની આંખ તમારે લાલ છે, થોડું આજે લોડ વધારે લોડ વધી ગયો, સવારે વહેલા ઉઠ્યા છો, આજે સવારના વહેલા બે બે મેગા લેક્ચર. આગળ વધીએ, સ્ત્રીઓમાં મેનોપોઝ નો સમયગાળો કેટલા વર્ષે આવે છે, સ્ત્રીઓમાં મેનોપોઝ કેટલા વર્ષે આવે છે, ફટાફટ તમારો આન્સર મોકલી આપો. હા સર, અમારું સુરત હો ભાઈ, તમારું સુરત સોનાની મુરત, અમારું તો છે પણ અમારું પણ સુરત જ છે ભાઈ, આપણું સુરત, યસ આપણું સુરત, આપણું ઉપરથી મને જોક્સ યાદ આવ્યો પણ કહેવાય એવો નથી, અમારું ને આપણામાં સાહેબ ફરક કેટલો, અમારું અમારું અને આપણું, અમારું એટલે તો કે એમાં અમે જ આવીએ ખાલી, એમાં તમે ન આવો, અને આપણું એટલે તો અમે તમે બે આવી, બરાબર છે, બરાબર છે, એના જેવું છે કામકાજ. તો આપણું સુરત આપણે કહીશું સર, મર્યા પછી હાર્ટ ક્યાં સુધી ઊંચે ઊંચે હાર્ટ ક્યાં પણ મરી જાય ને હાર્ટ લગભગ દાન ન થાય, અને હાર્ટ ડોનેટ કરવું હોય ને તો થોડા થોડા જીવતા હોવા જોઈએ, જે કોઈ લોકો નું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય ને એ મર્યા પહેલા દાન કરવું પડે, કેમ કે 4 કલાકમાં તો ટ્રાન્સપ્લાન્ટ થઈ જવું જોઈએ, બરાબર, મરી જે માણસ ક્યારે જાય, હાર્ટ બંધ થઈ જાય તો મરી જાય છે ભાઈ, મરી જવું લોકોને કહેવાય તો હાર્ટ એકચ્યુઅલી બંધ થઈ જાય તો મરી જવું, એટલે મર્યા પછી કેટલાક અંગો દાન કરી શકાય છે, તમે આખા શરીરને દાન ના કરી શકો, કેટલાક અંગો તો તમે મરો ને એ પહેલા ડિફ્યુઝ થઈ ગયા હોય. હા સર, તો આપણું રાખો, અરે આપણું રાખવા નથી એ જ છે, આપણે બીજા શબ્દમાં રજો નિવૃત્તિ પણ કહીએ છીએ, તો રજો નિવૃત્તિ નો સમયગાળો જે છે એ 45-50 વર્ષનો આવશે, અને રજો દર્શન જયારે પહેલી વખત માસિક સ્ત્રાવ થાય એટલે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે પહેલી વખત માસિક સ્ત્રાવ થાય છે અને આપણે રજો દર્શન બોલીએ છીએ, એ 10-12 વર્ષે. શું થયો ભાઈ, મને એવું લાગે છે તકલીફ, એમ કે હાર્ટ ભાડે આપી દીધું છે એમ કે, હવે વધારે દાંત આવે છે અને રોકાતા નથી મારાથી. ચાલો ચાલો, સરસ સરસ, અમારું અરે સૌરાષ્ટ્ર અમારું છે ભાઈ, હું રાજકોટ નો છું, એટલે સૌરાષ્ટ્ર આપણું છે, એમાં અમારું અમારું અમને આપણે બાંધવી પડશે, આમાં તલવાર લેવી પડશે એવું લાગે. ચાલો, તો મેનોપોઝ નો સમયગાળો અથવા રજો નિવૃત્તિ નો સમયગાળો 45-50 વર્ષે છે, અને રજો દર્શન સાહેબ 10-12 વર્ષે આવશે ને, રજો દર્શન 10-12 વર્ષે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે. એવો ક્વેશ્ચન હતો સર, એટલે કન્ફ્યુઝ વાળા ઓપ્શન હતા, સરસ બરાબર છે. ચાલો, મેનોપોઝ પછી સાહેબ સ્ત્રી જે છે પોતાની માતા બનવાની મતલબ જે ગર્ભધારણની ક્ષમતા ગુમાવી દે છે, બરાબર છે, ઓકે ડન. ચાલો ચાલો નેક્સ્ટ જોઈએ, આપણે એકદમ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો, કે તંદુરસ્ત આંખ માટે વાંચવા માટેનું અંતર લગભગ કેટલું હોય છે, બરાબર છે, મિનિમમ એવું ડિસ્ટન્સ જે છે ત્યાં તમે જો વાંચી શકતા હો તો એ માટે કયું આવશે, તંદુરસ્ત આંખ માટે નજીક બિંદુ, નજીક બિંદુ પૂછેલું છે, આંખનું નજીક બિંદુ, રંગીલું રાજકોટ, હા ભાઈ હા રંગીલું રાજકોટ, મારે જસદણ તાલુકો વીરનગર ગામ, રાજકોટના હે પેંડા જેવી, ઈ ઈજ ને આ ઈજ, યસ રંગીલું રાજકોટ. તો ક્યારેક લઈ આવો સાહેબ, ભગતના પેંડા લઈ આવો ક્યારેક, લઈ આવીએ લઈ આવીએ, ફાઈનલ કહી દે છે આ લોકો, નજીક બિંદુ કીધું એટલે યાદ આવી ગયું, ફટ લઈને ડાયરેક્ટ, બરાબર મિત્રો. તો અહીંયા ફેક્ટ બેઝ પર આન્સર છે, નજીક બિંદુ શું આવશે ભાઈ, તો કે 25 સેન્ટીમીટર આવશે, કેટલું આવશે 25 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર અંતરે જો કોઈ વસ્તુ હશે તો આપણે પ્રોપર સાહેબ રીડ કરી શકીએ, એના કરતા નજીક હોય કે એના કરતા દૂર હોય તો પ્રોપર તેને આપણે રીડ કરી શકતા નથી, અને નજીક બિંદુ નજીકથી ન જોવાની, ફોન નજીકથી ન, પુસ્તક નજીકથી ન જોવાનું, બધું 25 સેન્ટીમીટર થી દૂર રાખવાનું છે, યસ સાહેબ, નજીક બિંદુ 25 સેન્ટીમીટર, દૂર બિંદુ સાહેબ આપણે વાત કરીએ તો દૂર બિંદુ મિત્રો કેવું આવશે ભાઈ, દૂર બિંદુ જે છે તે આવે છે અનંત આવે, મતલબ મનુષ્ય જે છે તો કે 25 સેન્ટીમીટર થી કરી અને અનંત અંતર સુધી શું થાય છે ભાઈ, તો કે અનંત અંતર સુધી એ જોઈ શકે છે, 25 સેન્ટીમીટર અનંત અંતર દેખાતો નથી, તો તમને યાદ કરાવું
આ ચંદ્ર યસ ચંદ્રને આપણે જોતી વખતે આંખને ખેંચવી પડતી નથી કોમન સામાન્ય રીતે જોઈ શકીએ આંખને ખેંચાણ ક્યારે ઉત્પન્ન થાય 25 સેન્ટીમીટરની અંદર વસ્તુ ઘૂસી જાય ત્યારે બરાબર એટલે યાદ રાખજો કે અનંત અંતર એ આપણું દૂરબિંદુ છે નજીક બિંદુ આપણું 25 સેન્ટીમીટર વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વર્લ્ડ એડ્સ ડે વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 29 સપ્ટેમ્બર 12 માર્ચ 1 ડિસેમ્બર કે 10 નવેમ્બર ફટાફટ આન્સર મોકલી આપો તમારો આપણે 179 એ પહોંચી ગયા 179 મારું હૃદય બહુ મોટું છે બહુ મોટું છે ભાઈ મુઠ્ઠી કરતા મોટું નથી મુઠ્ઠી કરતા મોટું નથી પણ સાહેબ એ પાછું વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલું છે કે પુરુષ નું હૃદય એ સ્ત્રી ના હૃદય કરતા વિશાળ હોય છે એ લોકોનું હૃદય સાહેબ એપ્રોક્સિમેટલી કેટલું કે ભાઈ 200-250 હોય અને આપણું હૃદય જે છે 250-300 ગ્રામ જેટલું હોય મતલબ પુરુષનું હૃદય જે છે તો કે સ્ત્રી કરતા થોડું કેવું આવશે ભાઈ વિચાર આવશે પણ એટેક પાછા ખાલી પુરુષને જ આવે સ્ત્રીને નથી આવતા એની પાસે બે બે ત્રણ ત્રણ હૃદય ધબકાવાની ક્ષમતા છે આ બાળકને જન્મ આપવાનો હોય ત્યારે એક તો બાળકનું ધબકાવાનું અને એનું ધબકાવાનું ઘણા બધા એમ કે મનમાંથી કાઢી નાખે ને એટલે એટેક ન પણ હું એવું માનું છું કે એને બે બે ત્રણ ત્રણ હૃદય એક સાથે ધબકાવાના હોય જોડવા બાળક હોય તો ત્રણ હૃદય ધગા ધગ ઉપડ્યા હોય જે વ્યક્તિ ત્રણ હૃદય ધબકાતી એક તો ગમે એમ ધગા ધગ ઉપાડી લે વિશ્વ એડ્સ દિવસ એટલે 1 ડિસેમ્બર યાદ રાખવાનું છે 1 ડિસેમ્બર ના રોજ વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે મિલનભાઈ ચીખલી ના લાગે છે મેં એક ગામનું નામ વાંચ્યું હતું સાહેબ એ ગામનું નામ આવી રીતે લખેલું હતું પીપલ હવે મેં આવી આખું બોર્ડ આવી રીતે હતું એટલે મેં ત્યાં ઉદાહરણ આપ્યું હતું પેલું અંતર અને સ્થાનાંતર નું તેની અંદર મેં એવું વાંચ્યું કે પીપલ અગ ભાણ પછી એ લોકો કીધું પીપલ અગ ભાણ નથી પીપલ ગભાણ છે એ કે અહીંયાથી સ્પેસ મૂકવાનો છે હું પાછો અહીંયાથી મૂકતો એ વાત સાહેબ નામ અમુક એવા આવે છે વાંદર વેલા ગામ છે ચીખલી વાળા ને ખબર છે સરસ લોકલ બોય ચેતન સર મેડમ ને કેવું પણ છે આવું આવું છે નરી આંખે દેખાતો અંતિમ ગ્રહ કયો આવશે બરાબર ફોકસ કરજો નકર ઊંધી જગ્યાએ તીર ચોટી જાય એવું લાગે છે ઓપ્શન છે નેપચ્યુન છે શનિ છે મંગળ છે અને બુધ છે કયો એવો ગ્રહ છે જે નરી આંખે દેખાતો સૌથી છેલ્લો અંતિમ ગ્રહ છે સાહેબ તમને મેથ આવડે છે આ લોકો એવું કહે છે કે મેથ સે કરાવજો કરાવીએ કઈ કરીએ મનોવિજ્ઞાન તો કરાવવાનું છે ફાઇનલ છે ફટાફટ આન્સર મોકલી આપો હું મૂકવાને પંચમહાલ પંચમહાલ ઠેક અચ્છા ઓકે આ મારી જેવું કે પીપલ લગ ભાણ પંચમહાલ નહીં પંચમહાલ એમ ઓકે ઓકે બરાબર છે ઇન્ફિનિટી આપણા જેવા મોજ કરે એવા માણસ લાગે છે વાંદરવેલા મારું ગામ વૈષ્ણવી નું કેવું એવું છે ઓકે વાંદરવેલા ગામ આ પણ મને બહુ ગમ્યું હતું ગામનું નામ સર અડાજણમાં તમે લેતા હોવ તો સાયન્સ ઉર્વીબેન પટેલ હા અડાજણમાં કેટલીક બ્રાન્ચો મતલબ કેટલા ક્લાસોમાં હું લઉં છું કેટલા ક્લાસોની અંદર ફેની સર છે તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ બરાબર છે કે નરી આંખે દેખાતો અંતિમ ગ્રહ મોસ્ટલી બધાનો આન્સર આવી રહ્યો છે નરી આંખે દેખાતો અંતિમ ગ્રહ જે છે તે આવે છે મિત્રો શનિ આવશે શું આવે છે શનિ બરાબર છે હવે સાહેબ ઘણી વાર ક્યારેક એવું પૂછે ને કે નરી આંખે દેખાતા અંકોની સંખ્યા કેટલી એમ તો છોકરા કન્ફ્યુઝ થઈ જાય કે આપણી પાસે ટોટલ તો કે ટોટલ 8 ગ્રહો છે નરી આંખે છેલ્લો કોણ દેખાય શનિ બાકીના બે કોણ વધ્યા તો કે એક વધ્યો નેપ્ચ્યુન બરાબર છે અને એક વધે છે તો કે યુરેનસ બરાબર તો કે ટોટલ 8 હતા આ બે દેખાતા નથી તો 8 માંથી ભાગ્ય મતલબ બાદ 2 કરો તો વધ્યા કેટલા ભાઈ તો કે 6 વધે બરાબર છે લોચો અહીંયા જ મારે છે ભાઈ કે 6 આન્સર નહીં આવે મિત્રો બરાબર છે અહીંયા જે રાઈટ આન્સર જે છે મિત્રો શું આવશે ભાઈ તો અહીંયા રાઈટ આન્સર આવે છે 5
પાંચ. નરી આંખે દેખાતા ગ્રહોની સંખ્યા કેટલી? પાંચ. કેમ? તો કે આ છ ની અંદર તો પાછી એક પૃથ્વી પણ છે ને ભાઈ. પૃથ્વી પરથી પૃથ્વીને જોવાના છીએ. પૃથ્વી પર પૃથ્વી વળી નરી આંખે આમ જોવાની કે દેખાય ગઈ. આપણે આપણા ખોણામાં બેસી શકીએ નહીં એ પ્રમાણે જો કે પૃથ્વી પરથી પૃથ્વી આપણે જોઈ શકતા. આ ઉદાહરણ મને કહ્યું આપણે આપણા ખોણામાં બેસી શકીએ નહીં. મતલબ તો કે પૃથ્વી પરથી આપણે પૃથ્વીને જોઈ શકતા નથી. એટલે કદાચ એવું પૂછાય મિત્રો કે નરી આંખે દેખાતા અંકો મતલબ જે ગ્રહો જે છે એની સંખ્યા કેટલી? તો એ આવશે મિત્રો પાંચ. આવશે કેટલી? આવશે પાંચ. અને એમાં પણ સ્પેશિયલી નામ સાહેબ નામની પણ સારામાં સારી ટ્રીક છે કે નરી આંખે દેખાતા અંગો મતલબ જે ગ્રહો છે કયા આવશે ભાઈ? તો એ આવે છે વારના નામ. વારના નામ પરથી જે પણ બધા ગ્રહો થાય કયા કયા? તો કે મંગળ, ત્યાર પછી બુધ, ત્યાર પછી ગુરુ, ત્યાર પછી શુક્ર, ત્યાર પછી શનિ. આ પાંચે પાંચ ગ્રહો એવા છે જે પૃથ્વી પરથી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એ નથી વાંચવા જેવું. ચાલો આગળ. તમારી કોમેન્ટ કેટલીક આવે છે પણ અમે અહીંયાથી વાંચી ન શકીએ. કેટલીક કોમેન્ટ ન વાંચી શકાય બરાબર. ચાલો આગળ વધીએ આપણે. કઈ ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? કઈ ગ્રંથિ એવી છે જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ મતલબ જેને આપણે ગ્રોથ હોર્મોન્સ બોલીએ છીએ, આ ગ્રોથ હોર્મોન્સ નું ઉત્પાદન સ્ત્રાવ કરવાનું કામ કોણ કરે છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય? થાઇરોઇડ, એડ્રીનલ, પિટ્યુટરી કે શુક્રપિંડ? આમાંથી કઈ ગ્રંથિ એવી છે જે સૌથી વધારે ગ્રોથ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે? અહીંયા આશીષ વિદ્યાર્થીને કોમેન્ટ છે મિત્રો કે સની સાહેબ નરી આંખે જોઈ શકાય? તો કે યસ, એની અંદર વલયો છે પણ નરી આંખે જોઈ શકાય. પણ નરી આંખે મિત્રો જોઈ શકાય તો એની પરિસ્થિતિ અલગ અલગ હોય. દરેક ગ્રહો એક સાથે નોર્મલ ના, અને નરી આંખે સ્પેશિયલી આપણે વાત કરીએ તો એના માટે પ્રોપર સાહેબ. દાખલા તરીકે આપણે ઉટી જવું પડે બરાબર છે. તમે ઉટી ની અંદર જાઓ અથવા તો ડાંગ જિલ્લામાં જાઓ કે ત્યાં તમને પ્યોર આપણને આખું જે આકાશ કાળું જોવા મળે, તો ત્યાંથી આપણે ઘણા બધા ગ્રહો અને ઘણા અલગ અલગ સમયે જોઈ શકતા હોઈએ છીએ બરાબર. બાકી તો કે બાકી બધા ગ્રહો જે છે નરી આંખે આપણને જોવા મળતા નથી. શનિ પણ જોઈ શકાય. ખાસ આ બધાને એમ હોય છે કે ભણવામાં આપણે શું આવે છે કે શુક્ર એક જ એવો છે જે નરી આંખે દેખાય એવું લાગે. નહીં નહીં નહીં, પરંતુ અલગ અલગ જગ્યાએથી દેખાતો એટલે શુક્ર સીધે સીધો ગમે ત્યાંથી નરી આંખે જોઈ શકે. 100% યસ. એ ચંદ્રની આસપાસ સવારનો કે સાંજનો તારો તરીકે બરાબર છે. 100% એક પ્રશ્ન ફૂટી ગયો એવું લાગે છે મને. હજી બાકી હતો આપણે. નહીં નહીં નહીં, લગભગ નથી કદાચ, પણ વાંધો લાગે છે. ઓકે, તો સવારનો અથવા સાંજનો તારો એટલે શુક્ર છે. શુક્ર સીધે સીધો નરી આંખે ગમે ત્યાંથી દેખાય. કરણભાઈ આવી ગયા છે આપણી વચ્ચે વિજ્ઞાન ભણવા માટે. કરણભાઈ બરાબર. કરણભાઈ આપણા કરણભાઈ આપણે જે અહીંયા કન્ટેનર અંદર છે જતારિયા, એ તો જતારિયા. ઓકે વૃદ્ધિ અટકાવવાનું કામ કરે, ઘટાડશે નહીં પણ અટકાવી દે. એટલે મતલબ 18 વર્ષ સુધી તમારે ઊંચું થવાનું છે. પછી જો તમારે ફેલાવું હોય તો આમ ને આમ ફેલાઈ શકો, બાકી આમ નહીં ફેલાઈ શકો. કેમ કે હાડકા મોટા નહીં, હાડકા મોટા થવાના છે. ઘણાને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઓછા ઉત્પન્ન થાય તો એ નાના રહી જાય, ભટકા રહી જાય, ઠીંગણા રહી જાય. તો જે ઠીંગણાપણું જે છે એ પિટ્યુટરી ગ્રંથિના કારણે. અને બોલતા નહીં બીજી વાર. આટલું બધું ઠીંગણાપણું નહીં, પેલા નાના નાના કોમેડિયન જે તમે જોયા હશે, જોકર અથવા તો જે બહુ ઉંમરમાં મોટા હોય પરંતુ નાના રહી જાય. અને વામનતા અને વિરાટતા, વિરાટતા એટલે અમિતાભ બચ્ચન બરાબર, ઘણા બધા ઊંચા થઈ ગયા હોય તો ઘણા બધા ઊંચા થઈ ગયા હોય તો એમાં પણ એક પ્રકારની ખામી છે. પિટ્યુટરી ગ્રંથિ છે સૌથી વધુ સ્ત્રાવ કરતી ગ્રંથિ એટલે પિટ્યુટરી ગ્રંથિ. મહાગ્રંથિ પણ કહેવાય અને માસ્ટર ગ્રંથિ પણ કહેવાય. માસ્ટર ગ્રંથિ પણ કહેવાય બરાબર છે. બરાબર, સરસ સરસ. ચાલો આગળ. આ જાદુ, આ જાદુ ઈ ઠીંગણું રહી ગયું તો. ચાલો આગળ વધીએ. કયા ગ્રહને, આ જો મેં કીધું તું તમને, કયા ગ્રહને સવારનો તારો કહે છે? ફટાફટ હવે આન્સર મોકલી આપો. આ સવાલની જવાબ વડે બે સવાલ પહેલા જ વાત કરી દીધી. કયા ગ્રહને સવારનો તારો કહેવાય છે? ધોરણ 11 બાયોલોજી પ્રકરણ 22. આ ક્યાંનું કીધું એને? પિટ્યુટરી વાળું કીધું છે કે ગ્રહો વાળું કીધું છે? એ આઈ થિંક મને એવું લાગે છે કે સાહેબ કદાચ બાયોલોજી ભણાવે છે કે બાયોલોજીના શિક્ષક છે એવું લાગે છે. એ બાયોલોજી 2-3 દિવસ મતલબ કન્ટિન્યુ એ સાહેબ પણ આપણી જોડે જોઈન્ટ જ છે. ઓકે ઓકે, સરસ સરસ. ચાલો આમાંથી જવાબ શું આવશે? કયો એક સવારનો તારો છે? કયાને સવારનો તારો કહેવાય છે? તો મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો શું આવશે ભાઈ? શુક્ર આવશે. તો કે સવાર સવારની અંદર એ કઈ દિશામાં જોવા મળે છે ભાઈ? તો કે સૂર્યોદય પહેલા. બરાબર છે, સૂર્યોદય પહેલા એ આપણને પૂર્વ દિશામાં જોવા મળશે. સેમ કન્ડિશન સાહેબ સાંજનો તારો પણ કદાચ પૂછાય તો સાંજનો તારો પણ કોણ આવશે ભાઈ? તો એ પણ શુક્ર જ આવશે. પરંતુ સાંજે છે તો કે સાંજે એ સૂર્યાસ્ત પછી અને આપણને તો કે પશ્ચિમ દિશામાં જોવા મળે. કઈ દિશામાં જોવા મળે છે આપણને? પશ્ચિમ દિશાની અંદર જોવા મળે છે. કરણ કુમાર
સાહેબ તમે સ્ક્રીન પર એક પ્રશ્ન આપી એના વિવિધ 10 પ્રશ્નો સોલ્વ કરાવો છો. થેન્ક યુ સર, તમારો પણ કરમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હે ને. બરાબર છે, સરસ. ચાલો, અને બીજી એક વસ્તુ કે આપણને પૂછાય કે ભાઈ પૃથ્વીના પડોશી ગ્રહો કયા છે, તો શુક્ર અને મંગળ. પરંતુ એમાં કયો નજીક છે, તો નજીક ની અંદર યાદ રાખવાનું છે શુક્ર. શુક્ર એ મંગળ કરતા પણ આપણી નજીક છે, પૃથ્વીથી સૌથી નજીક નો. બીજું એક કહું ને તો એમ કહી શકાય કે સૂર્ય મંડળ નો સૌથી હેન્ડસમ ગ્રહ કયો? હેન્ડસમ છે પણ ઊંધો છે. બિચારો બુધ નાનો છે એટલે પરણવાનો બાકી છે, એને એક પણ ઉગ્ર નથી. બુધ નો તારો પણ સવારે દેખાય. બુધ નો તારો છે? અચ્છા, બુધ નો ગ્રહ ઇલેક્ટ્રોસ્કોપ કે માઇક્રોસ્કોપ? જોડિયો ભાઈ ઠુમર ચોપના બેન કે છે, જોડિયો ભાઈ હા, એનું બંધારણ સાહેબ શુક્ર નું બંધારણ પૃથ્વી જેવું છે, ધેટ્સ વાય તેને શું કહેવામાં આવે છે ભાઈ? તો એને કહેવાય છે પૃથ્વી ની બહેન કહેવાય, અથવા તો પૃથ્વી નો જોડિયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે. ઇન્ફિનિટી એમ કે છે હા મારા જેવો છે, હા તારા જેવો મોટો, એને કે ગુરુ આવે એટલે તારી વાત છે. એને કે વીજ ભારિત છે કે નહીં એ જાણવા માટે ઇલેક્ટ્રોસ્કોપ આવશે. ઇલેક્ટ્રોસ્કોપ આવશે, આ પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપી દીધેલું છે. પેલું વાળ સાથે ઘસી અને એમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોસ્કોપ. વિદ્યુત પ્રવાહ નું માપન કરવું હોય તો એ મીટર આવશે, એ આપણે કાલે વાત કરેલી હતી. બરાબર. અને આ વોલ્ટ મીટર, આ વોલ્ટ મીટર વિદ્યુત સ્થિતિમાન નો તફાવત માપવા માટે, વોલ્ટેજ માપવા માટે. માઇક્રોસ્કોપ એટલે તો સૂક્ષ્મ દર્શક યંત્ર થાય, જે અહીંયા થવાનું. તન્વી પટેલ કહે છે કયા ગ્રહો ઊંધુ પરિભ્રમણ કરે છે? તો શુક્ર અને યુરેનસ. શુક્ર અને યુરેનસ છે આ ઊંધુ પરિભ્રમણ કરે. કાકા બાપાના પોરિયા રે હમુટી મુંડી માં રમીએ. પોરિયા ને પોઈરા? પોઈરા નહીં, પોરિયા સાહેબ. પોરિયા, પોઈરા તો સુરતી ભાષામાં કહે. બરાબર. એ બે શુક્ર અને યુરેનસ બંને કાકા બાપાના પોઈરા છે. એ લોકો શું થાય છે ભાઈ? તો કે બંને ઊંધા ફરે છે ને. અને શુક્ર જે યુરેનસ સાહેબ પાછો કેવો, એની ભાઈ બધાના લક્ષણો છે. એની પાસે તો કે પૃથ્વીની જેમ થોડો ઘણો નમી ગયેલો છે, સુતેલો ગ્રહ કહેવાય. એની પાસે વલયો છે, એ ઊંધો ફરે છે. બધાના લક્ષણો એની પાસે યુરેનસ પાસે આપણને જોવા મળે છે. બરાબર છે. સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ શનિ છે. હા, એની પાસે ત્રણ ત્રણ છે ને સાહેબ, એટલે વલય. ત્રણ ત્રણ એની પાસે વલય છે. ચાલો આગળ વધીએ. મૃગશીર્ષ નક્ષત્ર વિશે નીચેના પૈકી કયું વિધાન એ સાચું નથી? બરાબર છે. ઓપ્શન મિત્રો આપણને આપેલા છે, ફટાફટ આન્સર જણાવો તેની અંદર. નવરાત્રી તો મોજ પડી જાય આપણને. નવરાત્રી માં તો આપડે અત્યારે લાઈવ લેક્ચર નો લેતો. નવરાત્રી માં તો ગરબા જ રમવાના. હાલો એમ કરીને હાલો દયાબેન રમે ને આપડે એની અંદર. હજી 256 થયા છે, પ્લીઝ રિક્વેસ્ટ, માય પ્લેઝર. બરાબર. 300 પ્લસ કરી આપો. મોસ્ટલી બધાના આન્સર આવે છે સીડી 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 આન્સર આવે છે. ચાલો મિત્રો જોઈએ આપણે કે મૃગશીર્ષ જે નક્ષત્ર જે છે તેના વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તે શિયાળામાં, સોરી સાચું નથી એવું લખેલું છે. બરાબર છે. અચ્છા તો સારું થયું, થોડું એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. શિયાળામાં મોડી સાંજે દેખાય છે? તો કે યસ, શિયાળામાં મોડી સાંજે આપણને જોવા મળે છે. તેમાં 7-8 તેજસ્વી તારાઓ છે? તો કે હા, તેની અંદર તારાઓ કેટલા છે ભાઈ? તો કે 7-8 તારાઓ તેની અંદર આવેલા હોય છે. નજીકમાં વ્યાધનો તારો છે? તો કે હા, નજીકમાં પણ વ્યાધનો તારો છે. તો કે 3 જે છે એ સાચા છે. તો છેલ્લું આવશે, છેલ્લું એ આપણો રાઇટ આન્સર આવશે કે તેમાં એક તારો આલ્ફા સેન્ટોરી આવશે નહીં મિત્રો. બરાબર છે. એટલે અહીંયા શું આવશે? તો અહીંયા જે રાઇટ આન્સર જે છે મિત્રો આપણો આવશે ડી. આનો આકાર કદાચ એબીસીડી ના એક અક્ષર ઉપર છે. યસ, પૂછી લઈએ આપણે. એક નહીં બે રાખો ને. બે અક્ષર ઉપર બે રાખો, બે રાખો. ચાલો ફટાફટ આન્સર આપી દો કે મૃગશીર્ષ નક્ષત્ર છે એનો આકાર એબીસીડી ના કયા મૂળાક્ષર જેવો છે?
फटाफट आंसर मोकलो तमारी कमेंट बॉक्स नी अंदर के मृगशीर्ष नक्षत्र छे एनो आकार एबीसीडी ना कया मूळाक्षर जेवो छे। फटाफट आंसर मोकलो। मयूर ओगणिया नु केवू छे सर, केटला वाग्या સુધી લાવ્યો છો? ઓલમોસ્ટ મિત્ર આપડા ક્વેશ્ચન હવે પૂરા થવા આવેલા છે। આ લગભગ સાહેબ આઠમા ધોરણનો ઓલમોસ્ટ છેલ્લો પાઠ કે છેલ્લાથી આગળ 16મો 17મો પાઠ જેવું છે। પણ હજી આપણી પાસે લગભગ અડધો કલાક 15-20 મિનિટ અડધો કલાક સુધી આપણે હજી કન્ટિન્યુ છઈએ બરાબર। ડબલ્યુ અથવા તો એમ આવી ગયું સાહેબ, રાઈટ આન્સર છે બરાબર છે। ડબલ્યુ અથવા એમ જેવો આકાર છે, ડબલ્યુ અથવા તો એમ। સરસ સરસ, વેરી ગુડ સપ્તર્ષિનો સાહેબ, આકાર જે છે એ ક્વેશ્ચન માર્ક અથવા તો પાણી પીવાના ડોયા જેવો, એટલે શું કે કડછો કે કચડો, આપણે ડોયાથી પીધું ને સીધું મને માંડ્યું બરાબર છે। ઓકે, આ રીતે કઈ આકાર હોય છે। સરસ, ચાલો નેક્સ્ટ આગળ જઈએ મિત્રો। હવે સિસ્મિક કે ફોલ્ટ ઝોન નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સિસ્મિક કે ફોલ્ટ ઝોન વિશે આમાંથી કયું વિધાન સાચું છે ફટાફટ જણાવો। જે એક પ્રકારે ભૂકંપની તીવ્રતા માપવા માટેની પદ્ધતિ છે, જે ભૂકંપની તીવ્રતા માપવા માટેનો કોઈ એકમ છે, જે વધુ ભૂકંપ થવાના સંભવત વિસ્તાર છે, કે પછી જે ભૂકંપથી થયેલા નુકસાનની એક કાર્યવાહી છે। ફટાફટ આન્સર મોકલી આપો કે આની અંદર કયું વિધાન સાચું છે। સરસ, ફટાફટ વાળું કરવા જવું છે એટલે સર સાચી વાત છે, અમારે વાળું બાકી છે ભાઈ, અમારે જવું જ છે। બધાને તો ગુડગુડ થાય છે, ગુડગુડ બોલી બોલીને તો વધારે ભૂખ લાગે, પેટમાં તો થાય છે, મારે તો પગમાં બી થાય છે, પગ ઊંચા નીચા કરવા પડે, લોહી આવી ગયું છે નીચે, 3 કલાક એકદર ઊભું રહેવું, આમાં કેટલાક તો ઉતા ઉતા જોવે, ઉતા ઉતા જોવે, એનો વાંધો નથી, બધા કોમેન્ટ કરે છે કે ઉતા ઉતા મતલબ અમે જોઈ છીએ એમ, અમને અહીંથી જગાડે ઉતા। ચલો ફટાફટ જોઈ લઈએ સિસ્મિક ફોલ્ટ ઝોન કોને કહેવાય। તો પહેલા હું તમને જણાવી દઉં કે આપણા જે આખી પૃથ્વી છે જુદી જુદી પ્લેટોની બનેલી છે, અને પ્લેટ બે જગ્યાએ જ્યાં ભેગી થતી હોય ને, જે વચ્ચે જ્યાં બે પ્લેટ ભેગી થાય ને, માની લો કે એક પ્લેટ અહીંયાથી આવી રીતે છે અને બીજી પ્લેટ અહીંયાથી આવી રીતે છે, તો આ જે વિસ્તાર છે ને એને સિસ્મિક ઝોન અથવા તો ફ્લોટ ઝોન ફોલ્ટ ઝોન કહેવાય છે। અને અહીંયા ભૂકંપની તીવ્રતા વધારે હોય છે, એટલે ભૂકંપથી થતું નુકસાન વધારે ક્યાં થાય? તો સિસ્મિક અથવા તો ફોલ્ટ ઝોન પાસે, એટલે અહીંયા કહી શકાય કે જે વધુ ભૂકંપ થવાના સંભવત વિસ્તાર છે। એટલે સાચો જવાબ કયો આવશે? સી આવશે, તો સાચો જવાબ થઈ જશે સી। ચાલો 186 નંબરનો સવાલ છે। બધા ગ્રહોમાં શુક્ર એ પોતાની ધરી પર ખૂબ ધીમેથી ફરે છે, અને બીજું કે ગ્રહોમાં ગુરુ એ સૌથી મોટો છે, હવે એને રિગાર્ડિંગ આપણને 4 ઓપ્શન આપેલા છે, સાચો ઓપ્શન જણાવો ફટાફટ, કદાચ એક આવડી જશે પણ બીજામાં કન્ફ્યુઝન હશે। ઉર્વશીબેન કહે છે કે સર કાલે લેક્ચર છે, નહીં બેન હવે આજે આ છેલ્લો લેક્ચર છે, ઓલમોસ્ટ આપણો 6-8 નો જે પોર્શન જે છે એ ઓલમોસ્ટ પોર્શન મિત્રો આપણો ક્લિયર થઈ ગયો સુધીનો, આપણે ક્લિયર અને મોસ્ટલી આપણે ક્લિયર કરાવ્યું છે, તેમ છતાં પણ અમને એવું લાગશે કે વિદ્યાર્થીઓને હજી પણ પ્રોબ્લેમ છે, તો સાહેબ એવું લાગે છે એક્ઝામ પહેલા આપણે ક્યારેક ગોઠવી દઈશું લેક્ચર બરાબર છે। ફટાફટ અત્યારે આન્સર મોકલી આપો, આમાં જવાબ શું આવશે, કયા કયા વિધાન સાચા છે, માત્ર પહેલું માત્ર બીજું, પહેલું સાચું બીજું ખોટું, ફટાફટ। ઓકે, ડી અને બી આન્સર વધારે છે, ઈ ખોટું ક્યુ સાચું, ક્યુ ઉપર તો તમને વિશ્વાસ એટલે એમાં ખોટું પડવાનું નથી। બધા ગ્રહોમાં શુક્ર પોતાની ધરી પર ખૂબ જ ધીમેથી ફરે છે, સાચી વાત છે મિત્રો બરાબર છે, આ જે વિધાન છે કેવું છે ભાઈ સાચું। બીજું, ગ્રહોમાં ગુરુ એ સૌથી મોટો છે એ પણ વાત કેવી છે ભાઈ સાચી, મતલબ રાઈટ આન્સર આપણે શું આવશે તો એ પી અને ક્યુ બંને કેવા છે સાચા છે, જેના બી જવાબ છે સાચો જવાબ, સાચો છે। હવે એની અંદર મિત્રો જો કે બધા ગ્રહોમાં શુક્ર પોતાની ધરી પર ખૂબ જ ધીમેથી ફરે છે, કેટલો ધીમોથી સાહેબ? તો કે એ છે 2/3, જો 1/3 વાળું પાછું આવ્યું બરાબર, પણ એ 1/3 નથી, અહીંયા આવશે 2/3, મતલબ તો એના સપાટી પર એક દિવસ એટલે આપણા કેટલા દિવસ થાય ભાઈ? તો કે 243 દિવસ થાય બરાબર છે, કેટલા દિવસ થાય છે 243 દિવસ, પોતાની ધરી પર જો ખૂબ જ ધીમેથી ફરતો હોય તો એ કોણ આવશે ભાઈ? તો એ આવે છે શુક્ર, પણ જો પરિક્રમણની વાત આવે સૌથી ધીમે તો એ આવશે સાહેબ સૌથી છેલ્લો ગ્રહ એટલે કે નેપચ્યુન બરાબર છે, જેનું એક વર્ષ એટલે તો કે આપણા કેટલા વર્ષ થાય ભાઈ? તો કે 165 વર્ષ થાય, કેટલા વર્ષ થાય છે 165। ગ્રહોમાં ગુરુ એ સૌથી મોટો છે, સાચી વાત છે, એટલે ત્યારે કહેવામાં આવે છે શું કહેવાય? તો કે ફ્યુચરનો તારો સાહેબ કહી શકાય બરાબર છે, કે સૂર્ય પછી સૂર્યનું સ્થાન કોણ લેશે ભાઈ? તો કે ગુરુ, અને કેટલો ગણો મોટો છે? તો કે પૃથ્વી કરતા તો કે 1300 ગણો મોટો છે, કેટલા ગણો મોટો છે? 1300 ગણો મોટો, અને સૌથી ઝડપી પૂછે તો બુધ,
ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન કયું છે? ફટાફટ આન્સર મોકલી આપો. ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન રિક્ટર સ્કેલ, ઇલેક્ટ્રોસ્કોપ, સિસ્મોગ્રાફ કે એક પણ નહીં. મેસનો લેક્ચર આવશે, કદાચ આપણે તૈયારી કરીએ. તમારા આટલા બધા રિપ્લાય છે, તમારું કેવું છે તો ગોઠવીશું. કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય? યસ, 100%. સર, વિલેજમાં નેટવર્ક પ્રોબ્લેમ બહુ રહે છે, તો નેટવર્ક મતલબ જોડાઈ શકાતું નથી. પણ તું પછીથી ડાઉનલોડ કરી શકો છો ને મિત્રો. યસ, અને એવું લાગે તો એપ્લિકેશનની અંદરથી પીડીએફ ડાઉનલોડ કરી લો તો તમને ઘણી મદદ થશે. ઘણી મદદ, ઘણું બધું જે આપણે બધું લખીએ છીએ બધું તમને એમાં મળી જશે. અચ્છા, ઘણાને શેર કરીએ છીએ પણ વિલેજ વાળા છે એ લિંકમાં જોડાઈ શકતા નથી, એવું કેવું છે. ઓકે ઓકે, સરસ સરસ. તમારો ખૂબ ખૂબ આભાર કે ખરેખર સાહેબ 3 દિવસ એ લોકો આપણા સાથે જોડાઈ ચૂક્યા છે, બરાબર. ચાલો અહીંયા આગળ વધીએ. ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન પૂછેલું છે, એટલે સિસ્મોગ્રાફ આવશે. અને ભૂકંપની તીવ્રતા માપવા માટેનો કદાચ એકમ પૂછાઈ જાય તો એકમની અંદર શું યાદ રાખવાનું છે? રિક્ટર સ્કેલ, બરાબર. રિક્ટર સ્કેલ એ એકમ છે અને માપવા માટેનું સાધન છે એ સિસ્મોગ્રાફ છે, બરાબર. ચાલો આગળ વધીએ. પંપ તો આપણે આગળ ઓલરેડી જોઈ લીધું, બરાબર. વિદ્યુત ભારિત છે કે નહીં તે, એક્ઝેક્ટલી. ચાલો એના પછીનો સવાલ 188 નંબરનો. એક પૂનમ થી બીજી પૂનમ સુધીનો સમયગાળો કેટલો છે? ઓપ્શન છે 1 મહિનો, 29 દિવસ કે 29 દિવસ થી થોડો વધારે કે આપેલ પૈકી એક પણ નહીં. ચલો ફટાફટ મિત્રો આન્સર જણાવો. 188 ની અંદર સુમડીમાંથી કાઢો, ગુમડીમાંથી કાઢેલો છે અને પાછો ગુમડી આપે એવો છે સાહેબ. હા, મોટા ભાગના વિદ્યાર્થીઓ જો જે લોકોએ બુક નહીં વાંચી હોય તો 100% અહીંયા કન્ફ્યુઝ થશે. હા, બરાબર છે. ધરતીકંપનો એકમ છે એ રિક્ટર સ્કેલ છે, માપવાનું સાધન એ સિસ્મોગ્રાફ છે. એક ગ્રહ થી બીજા ગ્રહ સુધી ડિસ્ટન્સ કયા એકમમાં? પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ. કોન્સ્ટેબલમાં વિવાદ થયો તો આના ઉપર. યસ, પ્રકાશ વર્ષ, કિલોમીટર, મીટર બધું આપેલું હતું. એ કિલોમીટર જવાબ એમાં સાચો. સાહેબ બ્રહ્માંડ આમ જોવા જઈએ તો આઈએમપી છે, એની અંદરથી એક બે ક્વેશ્ચન તો આવે ને આવે છે. કોઈ પણ વર્તનની એક્ઝામ લઈ લો. ચલો મોસ્ટલી બધાનો આન્સર અહીંયા મિત્રો આવી ગયો છે, બરાબર છે. એ છે, બી છે, સી છે. પણ મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર જે છે તે શું આવશે ભાઈ? તો કે સી આવશે, બરાબર છે. ઓકે, કે એક પૂનમ થી બીજી પૂનમ સુધીનો સમયગાળો મોસ્ટલી આપણે એવું માનતા હોઈએ કે 1 મહિનો આવશે, બરાબર છે. પણ 1 મહિનો આવશે નહીં, એ 29 દિવસ થી થોડો વધારે હોય. એટલે આપણે એપ્રોક્સિમેટલી કેટલો લઈ લઈએ એને? તો કે 30 દિવસ લઈ લઈએ છીએ. કેટલા દિવસ લઈ લઈએ છીએ? 30 દિવસ સુધી લઈએ છીએ. અને પછી તો કે 30 દિવસ ને આપણે મહિનો ગણીએ છીએ, પણ એપ્રોક્સિમેટલી 29 દિવસ થી થોડો કેવો આવશે? વધારે. અને કોઈ પણ પારસેક નો મતલબ થાય 3.26 પ્રકાશ વર્ષ. એક પારસેક બરાબર 3.08 × 10^16 મીટર થાય છે. સરસ, ચાલો આગળ વધીએ આપણે. પછીનો સવાલ છે આરસનું કેન્સર. આ ગજબનું એવું છે. આરસના કેન્સર માટે જવાબદાર કોણ છે? ગ્લોબલ વોર્મિંગ, ધુમ્મસ, એસિડ વર્ષા કે ઓઝોન સ્તરમાં ગાબડું, કોના લીધે આરસનું કેન્સર થાય છે? આરસનું કેન્સર એટલે શું એ આપણે હમણાં સમજાવીએ. યસ, મોક ટેસ્ટમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવ્યા નથી. યસ, બધામાં ના આવ્યા, પણ અમુકમાં મૂકેલા હોય, અમુકમાં ન હોય. બીકોઝ 15 પગલા હતા બેન, 15 પેપરને સરખી રીતે અમારે મેનેજ કરવાના હોય, તેને કારણે અમુકમાં આપણે મૂકેલા હોય, અમુકમાં ના મૂકેલા હોય, એ ટાઈપ સેટઅપ કરેલું હોય. મસ્ત ક્વેશ્ચન લાવ્યા, કન્ફ્યુઝન નીકળી ગયું. સરસ સરસ. ચાલો ફટાફટ આન્સર મોકલી આપો. આરસના કેન્સર માટે સરસ જવાબ આવી ગયા છે, એસિડ વર્ષા. એસિડ વર્ષા તો જવાબ છે, એસિડ વર્ષા. એસિડ વર્ષા માટે જવાબદાર વાયુની અંદર સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ બને અથવા તો નાઇટ્રિક એસિડ બને. અને આરસનું કેન્સર શબ્દ ક્યાંથી આવ્યો? તો તાજમહેલ. તાજમહેલ ઉપર એસિડ વર્ષા વધારે થાય એટલે પીળો પડી ગયો, તેને આરસનું કેન્સર કીધું હતું. અને સતત જો આરસ ઉપર એસિડ પડે તો એની અંદર, હા, તાજમહેલ એક્ઝામ્પલ. લોકલ બોય, થેન્ક. સરસ, બરાબર છે. આ આપણા માંડવી બ્રાન્ચ. યસ, સરસ.
તો એસિડ વર્ષાના કારણે આરસનું કેન્સર થાય છે. ચલો ત્યાર પછી 190 નંબરનો સવાલ છે, સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે? આમાં કન્ફ્યુઝન થશે. સાહેબ આ છેલ્લો સવાલ છે મને એવું લાગે છે. આના પછી કદાચ છે એકાદો સવાલ સુધી છે આપણે 191 સુધી છે, બરાબર છે. ચલો ફટાફટ મિત્રો કે સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે? ઓપ્શન આપેલા છે આપણને 8 પ્રકાશ વર્ષ, 8 પ્રકાશ મિનિટ, કે 1500000 કિલોમીટર, કે 300000 કિલોમીટર. જો આ ચોપડી વાંચેલી હશે ને તો ફટ લઈને આન્સર આવશે, બરાબર છે, નહીતર શોધવું પડશે. સાયન્સ બધું જ આવી જાય છે. 68 યસ હા બધું જ આવી ગયું, કમ્પ્લીટ આવી ગયું. અચ્છા કે છે ફેનિલ એસિડ રેઇન ફર્સ્ટ ટાઈમ નેમ આપ્યું ને બધું કે હું પૂછું કે ખબર નહીં. તો ઇન્ફિનિટી મોચ 150 મિલિયન, બરાબર છે. 190 નંબરમાં ક્વેશ્ચન ઘણાનો 8 આવે છે, ઘણા સોરી 8 પ્રકાશ વર્ષ કે એ આવે છે, ઘણાનો બી આવે છે, ઘણા સી આવે છે. મતલબ તીર ચોટાડે છે. 15 લાખ કિલોમીટર. ગુડ ઇવનિંગ સાહેબ, પ્રકાશ સિંહ ડાયમા, ગુડ ઇવનિંગ સરજી, જોરદાર, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. સૂર્ય થી પૃથ્વી નું અંતર કેટલું છે? જો મિત્રો અહીંયા સ્પેશિયલ સાહેબ લોકો કન્ફ્યુઝ ક્યાં થાય છે, આ આન્સર પણ શા માટે જાય છે, બરાબર છે. એનું એક સાહેબ રીઝન છે કે આપણને ખબર છે કે ઝડપ બરાબર તો કે અંતર ના છેદમાં સમય, બરાબર છે. આપણે પૂછ્યું છે અંતર, ઝડપ ખબર છે તો કે 3×10⁸ આપણે શોધવાનું છે અંતર. સમયને સાહેબ એની જોડે ગુણાકાર કરી નાખીએ. સમય આપણને ખબર છે, સમય કેટલો થાય તો કે 8 મિનિટ અને 20 સેકન્ડ. આપણે કીધેલું હતું કે સૂર્ય જે છે સૂર્યપ્રકાશ છે પૃથ્વી પર આવશે એટલે 8×48 = 500. તો મોસ્ટલી અહીંયા શું આવશે ભાઈ, તો અહીંયા આવી જશે 500 અને એના બરાબર આવી જશે અંતર. અંતર બરાબર તો કે ઝડપ ગુણ્યા સમય, ઝડપ 3×10⁸, પ્રકાશની ઝડપ છે. સમયની આપણે વાત કરી તો અહીંયા તો 3×5 એટલે કેટલા થશે, તો કે 3×5 = 15×10⁸ અને 2×10 એટલે આ જે અંતર સાહેબ આવે છે ને ઘણા બધા મિત્રો જે છે એ અહીંયા આવે છે, બરાબર છે, 1500000 કિલોમીટર. પણ મિત્રો 1500000 કિલોમીટર નહીં આવે, ચોપડીમાં આપણને ફેક્ટ બેઝ ઉપર આપેલું છે, બરાબર છે. 1500000 સાહેબ 10⁻⁰ હોય તો થવાનું છે, બરાબર છે. ઓકે અહીંયા આપણને ચોપડીમાં ફેક્ટ આપેલું છે કે 8 પ્રકાશ મિનિટ આવશે. કેટલું આવશે ભાઈ? 8 પ્રકાશ મિનિટ, બરાબર. અહીંયા પોતા 8 મિનિટ જેવો એપ્રોક્સિમેટ સમય લાગે, બરાબર છે. ઓકે એટલે અહીંયા રાઈટ આન્સર શું આવશે ભાઈ, તો કે 8 પ્રકાશ મિનિટ, અને એ આપણને એનસીઆરટી માં ફેક્ટ બેઝ ઉપર આપેલું છે, બરાબર. એ મિત્રો આ રીતે કરતા હોય તો એ થોડું કન્ફ્યુઝન વાળું છે. ચાલો આગળ વધીએ. ગ્રીન હાઉસ અસર ઊભી કરવા માટે સૌથી મહત્તમ ભૂમિકા કયા વાયુની છે? કાલે કદાચ આપણે વાત કરી દીધી સાહેબ. યસ, ગ્રીન હાઉસ અસર ઊભી કરવા માટે સૌથી મહત્વની ભૂમિકા. ગ્રીન હાઉસ અસર એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો. વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા માટે કયો વાયુ જવાબદાર છે? સૌથી વધારે અસર કોણ કરે છે? ફટાફટ આન્સર મોકલી આપો. ચાલો મિત્રો 191 નંબરનો સવાલ અને આઈ થિંક છેલ્લો સવાલ છે, બરાબર છે. કદાચ પાછળ રિમોટ કરી અને બીજો એક નીકળી જાય તો બી બરાબર છે, હોય શકે. ફટાફટ આન્સર મોકલી આપો. ઓ પૂજ્ય મોટા ભાઈ પણ આવ્યા છે ને ભાઈ, ઓલેરા અંકિત, ઓલેરા ભાઈ. યસ એક્ઝેક્ટલી. ગુડ ઇવનિંગ સરજી, ગુડ ઇવનિંગ. જય સિયારામ, એમને એમ કહું કે જય સિયારામ. સિમ્પલ આન્સર છે, સરસ સરસ. ચાલો તો અહીંયા જોઈ લઈએ. ગ્રીન હાઉસ અસર ઊભી કરવા માટે સૌથી મહત્વની ભૂમિકા છે કાર્બન ડાયોક્સાઇડ, CO2. આપણે કાલે જ વાત કરી હતી, ઉષ્મા શોષક પદાર્થ છે એટલે ઉષ્માને શોષી રાખે છે અને લાંબા સમય સુધી ગરમીને બહાર નીકળવા દેતું નથી. એટલા માટે જેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલી ગરમી વધે, બરાબર. તો અહીંયા જવાબમાં શું આવી જશે? કાર્બન ડાયોક્સાઇડ. આમ નીકળો. વાહ ભાઈ વાહ, જબરજસ્ત. NMCG નું પૂરું નામ જણાવો. સુમડીમાંથી કાઢેલો સવાલ છે, ફટાફટ આન્સર મોકલી આપો. NMCG નું પૂરું નામ શું છે? આ પણ પાઠ્યપુસ્તકમાં આપેલો જવાબ છે. 192 નંબરનો સવાલ, ફટાફટ આન્સર મોકલી આપો. 192માં શું આવશે? 192 નંબરના સવાલની અંદર શું આવશે? ફટાફટ આન્સર મોકલી આપો. ઓઝોનના ગાબડા માટે CFC, હા એ બરાબર છે. ઓઝોનનું ગાબડું પડવા માટે કંઈક પૂછાય તો CFC પહેલી વખત આવશે. એક ક્લોરિનનો અણુ 1,00,000 ઓઝોનના અણુને તોડી નાખે છે. તોડી નાખે છે, યસ.
ઓઝોન સાહેબ એટલે ઓઝોન એટલે ઓથરી ને સાહેબ હા ઓથરી ઓથરી ઓક્સિજનનો ત્રિપરમાણ્વીય અણુ જે કહેવામાં આવે એને કહેવાય છે ઓઝોન કહેવાય છે સાહેબ ચોપડી ગજબની વાયજી લાગે બધાય જબરદસ્ત ગંગા એ છોતરા પાડને કા સાહેબ મિશન ગંગા માટે NMCG નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ગંગાને સફાઈ કરવા માટે આ વસ્તુ હતી બરાબર તો અહીંયા સુધી આપણે સવાલો જોઈ લીધા છે સાહિત્યની બુક વિશે આપણે કાલે પણ વાત કરી હતી ફરી વખત કહી દઈએ છીએ કે આ રીતે આખી બુક તમને GCRT ના સંપૂર્ણ પાઠ્યપુસ્તકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે પ્લસ TET માટે બીજા પુસ્તકો પણ અહીંયા કામના છે જે તમે પરચેસ કરી શકો છો બરાબર અને TET 2 ની અંદર આપણે 51 પ્રશ્નપત્રો પણ મૂકેલા છે એનું સોલ્યુશન ખાસ એપ્લિકેશનમાં આપેલું છે ગણિત રીઝનિંગનું બરાબર અને બાકી તમે જોઈ શકો છો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કેટલા પુસ્તકો અહીંયા પબ્લિશ થયેલા છે ચાલો થેન્ક યુ વેરી મચ અને બીજી એક વસ્તુ હવે કોઈને સવાલ હોય તો એક મિનિટ નો સમય આપણે આપીએ છીએ યસ એક્ઝેક્ટલી કોઈ એકાદો સવાલ તમારે પૂછવો હોય તો પૂછી શકો છો કે કોઈ પણ રિગાર્ડિંગ હોય તો તમે એ ક્લિયર કરી શકો છો અને જાત ભાગતા નહીં ભાગતા નહીં પહેલા લાઈક કરીને જાજો હા બરાબર ના ભાગી જાય સીધો પૂરું થઈ ગયું હાલો નીકળો બરાબર ખેલ ખતમ એક મિનિટ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય કઈ પણ ઇશ્યુ હોય તો તમે પૂછી શકો છો બરાબર છે અહીંયા આપણા સાહેબ વિજ્ઞાન ના હવે થોડાક વખાણ કરી લો એવું લાગે તો અમારા બીજું તો હું બરાબર જોરદાર 193 માંથી કેટલા સાચા પેડા એ પૂછવાનું રહી ગયું આપણે કેટલા સાચા પેડા બરાબર છે હા 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 આ તો જેટલા વધ્યા છે અહીંયા ભાગી નથી ગયા સ્કોર મોકલી દો સ્કોર મિત્રો સ્કોર ફટાફટ મોકલી આપો મોકલો બરાબર છે સુનિલ સર બેસ્ટ વર્ક થેન્ક યુ વેરી મચ સર ટેટ માટે કેવા એક લાઈવ લેક્ચર રાખો મનોવિજ્ઞાન નો લેક્ચર કદાચ ટૂંક સમયમાં જ આવશે તૈયારી થઈ ગઈ છે વચન આપું છું કે 16 તારીખ પહેલા મનોવિજ્ઞાન નો લાઈવ લેક્ચર આવી જશે સર મેથ લાવજો એવો પરિપત્ર બધા સ્ટુડન્ટ તરફથી બધા સ્ટુડન્ટ નો પરિપત્ર છે કે મેથ લાવજો એમ મહત્તમ પ્રયત્નો મિત્રો આપણા રહેશે આ પ્રશ્નો આવા જ કઈક હશે કેટલાક નું પૂછવું છે કે પ્રશ્નો આવા હશે આ થીમના છે આ તો આ થીમના હા મારું સાબરકાંઠા હા આપણું કે એનું મને ગમે તે યાદ આવશે એ જે કોઈ વ્યક્તિ છે અને મારે ક્યારેક મળવું છે કદાચ વરાછા બ્રાન્ચ માં છે એવું જાણવા મળ્યું છે તો એ બની શકે તો મારો કોન્ટેક્ટ કરે બરાબર અથવા તો હું એનો કોન્ટેક્ટ કરીશ બાકી ઇન્ફિનિટી મોજ ને આપણે મળવાનું છે એક વખત ઓકે સરસ બહુ મજા આવી તમારી બધા સાથે અને ખૂબ એન્જોય કર્યું આપણે સાહેબ જ્ઞાન સાથે ગમ્મત કરી લીધું આપણે ગમ્મત સુનિલભાઈ રાદડિયા સાહેબ મારું નામ છે ચેતનભાઈ વલેરા બરાબર છે ગૂગલ ઉપર સર્ચ મારશે તો કદાચ હું તો મળી જવાનો તમને બધા મળી જશે એટલે ગૂગલ ઉપર સર્ચ મારવાની છૂટ છે બરાબર સરસ તો ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જસ્બા સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત આભાર થેન્ક યુ